The cat sat on

કરશો તો એની અંદર મિત્રો મોસ્ટ ઓફ તમામ પ્રકારની વેરાયટીઓ જે છે મિત્રો તમને જોવા મળવાની છે બરાબર તો મિત્રો આ આયોજનની નાનકડી બાબત જે જરૂરી હતી કેમ કે ચાલુ લેક્ચરે ઘણા બધાના પ્રશ્નો હોય છે કે અમે આના માટે શું કરી શકીએ આના માટે શું કરી શકીએ તો તમામના જવાબો અમે મિત્રો સમયાંતરે ઘણી બધી વખત આપેલા છે એટલે આજે મિત્રો વધુ કોઈ ચર્ચા કરતો નથી અને મિત્રો આપણા મૂળ મુદ્દા પર આવી જઈએ અને જોઈએ કે મિત્રો રીઝનિંગની અંદરથી કેવા કેવા પ્રકારની વેરાયટીઓ જે છે એ મિત્રો આપણને જોવા મળતી હોય છે તો જોઈએ મિત્રો પ્રથમ ઉદાહરણ જે છે કેવા પ્રકારનું છે ચાલો જોઈએ તો મિત્રો પ્રથમ ઉદાહરણ હમણાં મેં વાત કરી જેમ કે આજનો મિત્રો રીઝનિંગ નો વિભાગ છે પરંતુ મિત્રો આપણે પ્રથમ ઉદાહરણ જે છે મિત્રો ગણિત લેવું છે બરાબર તો મિત્રો ગણિતનું એક એક્ઝામ્પલ લઈ અને ત્યાર પછી મિત્રો આગળ ચાલીએ કેમ કે મારી નજરની ની મિત્રો આવા પ્રકારનું એક્ઝામ્પલ આવેલું હતું તો તમને સિમ્પલ રીતે મિત્રો તમને શેર કરી દો બરાબર જીરો પોઈન્ટ જીરો સાત ઉપર બાર આપેલા છે જીરો પોઈન્ટ જીરો સાત ને જીરો અને સાત બંને પર મિત્રો બાર છે અહીંયા સાતડા પર બાર છે અને અહીંયા મિત્રો કોઈ બાર નથી જો આને ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે તો ત્રણ નંબરના ક્રમે ખરેખર કોણ આવે તો બરોબર મિત્રો ધ્યાન રાખજો કે ચડતો ક્રમ આપણને ક્યારે આવડે તો કે મૂલ્ય ખબર હોય ને તો મિત્રો આવડે એટલે સિમ્પલ નાનકડો એવો કોન્સેપ્ટ છે એક કાંકરે ઘણા બધા પક્ષી મળશે બરાબર ચાલો જોઈએ આનો તમને મૂલ્ય જે છે મિત્રો આપણે ખ્યાલ હોવો જોઈએ તો આનું મૂલ્ય એટલે શું તો બાર નો મતલબ એમ કે રિપીટેશન ચાલુ છે જેની પર બાર છે એનું રિપીટેશન મિત્રો ચાલુ છે આવી રીતે તમે લખી શકો છો સાત એક પર બાર છે તો અહીં સાત ને ખેંચી શકો છો બરાબર ચાલો એ જ રીતે મિત્રો જીરો પોઈન્ટ જીરો સાત ને બંને પર બાર છે જીરો સાત બંને પર બાર છે તો એ બંને સંખ્યાઓ રિપીટ થશે બરાબર ધ્યાન રાખજો જોડીમાં રિપીટ થશે જીરો સાત જીરો સાત જીરો સાત આમ જોડીમાં મિત્રો રિપીટ થવાની છે આગળ વધે છે જીરો પોઈન્ટ સાત છે એના પર ફક્ત મિત્રો બાર છે ફક્ત સાત જે છે રિપીટ બતાવે છે તો અહીંયા મિત્રો જોઈ શકો છો કે અહીંયા સાત 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 આ રીતે મિત્રો રિપીટેશન જોવા મળશે અને અંતિમ જે છે એ મિત્રો જીરો પોઈન્ટ સાત છે કોઈ બાર નથી તો આનું મૂલ્ય તો જીરો પોઈન્ટ સાત જ મિત્રો કહી શકાય છે હવે એને મિત્રો શું કીધું કે ચડતો ક્રમ એટલે શું તો કે શરૂઆતની સંખ્યા નાની હોય પછી મોટી હોય પછી મોટી હોય પછી સૌથી મોટી હોય એને મિત્રો આમ ચડા કહેવાય તો મિત્રો વધીન બબે કે ત્રણ ત્રણ મૂલ્ય ખાલી જોવો તો મિત્રો ખ્યાલ આવી જશે વધીન ત્રણ ત્રણ મૂલ્ય ચેક કરો બરોબર છે અહીંયા તમે મિત્રો જુઓ 0.77 છે 0.70 છે અહીંયા ત્રણેય સાતડા છે અને અહીંયા મિત્રો 700 છે તો મિત્રો તમે જોઈ શકો છો કે 07 07 આ બે નાના મૂલ્ય પણ એમાં સૌથી નાનું મૂલ્ય જે છે મિત્રો આપણે આને કહી શકીએ સૌથી પહેલા મિત્રો આ લખાય બરાબર છે 070 જે છે મિત્રો સૌથી નાના આવશે ત્યાર પછી થોડાક મોટા કરીએ તો મિત્રો 077 એટલે આ જે છે મિત્રો તમારો બે નંબર જે છે એ આપણે કહીશું બરાબર ત્યાર પછી સેજ મોટું કહીએ તો મિત્રો આ સિત્તેર જે છે એની મિત્રો આપણે સેજ મોટા એટલે આ ત્રણ નંબર નો મિત્રો આ ક્રમ આવશે સૌથી મોટું મૂલ્ય સત્યોતેર સત્યોતેર જે ચાલે છે મિત્રો સૌથી મોટું મૂલ્ય છે તો આ ચાર નંબર મિત્રો આનો આવશે તો આપણો પ્રશ્ન એ હતો કે મિત્રો મિત્રો ત્રીજા જે છે એ કયું મૂલ્ય આવે તો સિમ્પલી આપણને ખ્યાલ છે કે ત્રીજો ક્રમ જે છે એ જીરો સાત જે છે એને મિત્રો આવે એટલે કે જેના પર બાર નથી મૂલ્ય ત્રણ નંબરના ક્રમે ખરેખર આવતું હશે બરાબર સરસ મજાનો પ્રશ્ન હતો ચાલો જોઈએ મિત્રો આગળનો પ્રશ્ન ચાલો ત્યાર પછી મિત્રો જોઈએ તો શ્રેણીમાંથી કે જીરો છ ચોવીસ આ રીતની મિત્રો શ્રેણી છે તો અહીંયા અંતિમ પદ જે છે એ મિત્રો કયું આવતું હશે તો મિત્રો આપણે મિત્રો મિત્રો લગાડીએ તો તમામ છે આપણી ફેલ જતી હોય પછી આપણે વાત કરીએ કે અહીંયા તમારે વર્ગ અને ઘનનું મિત્રો ખાસ વિચારવું બરાબર તો મિત્રો જો એક ના ઘન એકડો જો કાઢવામાં આવે તો એકમાંથી એક જાય તો શૂન્ય આવે છે તો અહીંયા મિત્રો જરાક ચેક કરીએ આપણે તો અહીંયા મિત્રો બે નો ઘન જે છે એની અંદર કદાચ બગડો કાઢીએ તો મિત્રો આઠ માંથી બે જાય તો છ આપણને જોવા મળે છે એવી જ રીતે ત્રણ નો ઘણ જો કરીએ તો સત્યાવીસ સત્યાવીસ માંથી મિત્રો ક્રમિક એના એ જ વસ્તુ એટલે કે તગડો બાર કાઢીએ તો મિત્રો આપણને ચોવીસ જોવા મળે છે તો સિમ્પલી ખ્યાલ આવી ગયો છે પછી મિત્રો ખ્યાલ આવે એટલે બહુ આગળ નહીં જાવ તો પણ મિત્રો ચાલશે ચોસઠ માંથી ચોગડો જે છે એ મિત્રો કાઢીને એને સાઠ બનાવેલા છે તો આ જે છે મિત્રો પાંચ નો ઘન છે આ જે છે છ નો ઘન છે તો આવનાર જે છે મિત્રો સાત ના ઘન માંથી સાતડો બાદ થાય આ વસ્તુ મિત્રો આવતી હશે મતલબ કે થ્રી ફોર થ્રી ત્રણસો ને તેતાલીસ માંથી જો એક સાતડા ને મિત્રો કેન્સલ કરવામાં આવે તો આપણને જવાબમાં મિત્રો જોવા મળશે જે છે મિત્રો આનો યોગ્ય જવાબ જે છે આપણે સમજી શકીએ છીએ બરાબર ચાલો જોઈએ મિત્રો હજુ પણ આગળ શ્રેણીનું ઉદાહરણ ચાલો ત્યાર પછી મિત્રો જોઈએ તો તમને લાંબી એક શ્રેણી આપી છે અને બધા જ પદો જે છે મિત્રો મીડિયમ ટાઈપના છે તમે જોઈ શકો છો બહુ ઝાઝા જ્યારે મિત્રો પદ આપવામાં આવે છે ત્યારે મિત્રો હંમેશા તમારે જરાક જોવાનું કે એક મૂકીને એકનું કંઈક કનેક્શન મિત્રો ચાલતું હોય એટલે જીરો ત્રણ આઠ આ રીતે મિત્રો ચાલતા ચાલતા કનેક્શન જે છે મિત્રો ચાલતા હોય છે તો આપણે અહીંયા કનેક્શન બાંધીએ કે ચાલો આનું જે છે એ કેવી રીતે બનેલું છે એ જ રીતે મિત્રો આ કઈ રીતે બન્યું છે આ કઈ રીતે છે આ કઈ રીતે છે ને એના પરથી મિત્રો આ કઈ રીતે બનશે બરાબર તો સિમ્પલી છે મિત્રો અહીંયા તમારે ત્રણનો વધારો થયો છે જોઈ શકો છો ત્રણ ની અંદર મિત્રો જો પાંચ નાખવામાં આવે તો મિત્રો આઠ તમને જોવા મળી રહ્યા છે આઠ ની અંદર મિત્રો તમે જોઈ શકો છો જો સાત નાખો તો સાત નું ચૌદ ને પંદર જોવા મળે છે તો જોઈ શકો છો કે ત્રણ પાંચ સાત તો અહીંયા મિત્રો નવ નું સેટિંગ હશે આ બે જો ભેગા કરો તો ચોવીસ થતા હશે અગિયાર જો મિત્રો નાખવામાં આવે તો આપણો સિમ્પલી જવાબ જે છે મિત્રો ચોવીસ વત્તા અગિયાર જો આપણે કરવામાં આવે તો મિત્રો પાંચ અને ત્રણ એટલે પાંત્રીસ જે છે મિત્રો આનો યોગ્ય જવાબ જે છે ઓપ્શન છે લો ખરેખર સાચો કહી શકાય છે બરાબર એવી જ રીતે મિત્રો ઉપર પણ આ શ્રેણી ઓલ્ટરનેટિવ ચાલતી હોય છે પણ એની જરૂરિયાત હોય તો મિત્રો આપણે ગણવાનું બરાબર ચાલો જોઈએ મિત્રો આગળનું ઉદાહરણ ચાલો ત્યાર પછી જો મિત્રો ખૂબ જ સરસ મજાની શ્રેણી છે કે બાહ્ય નજરે જુઓ તો મિત્રો કોઈ આઈડિયા તમને નથી આવતો કે આ દસ ના મિત્રો ઘટા છે પાછા વધ્યા છે પાછા ઘટા છે પાછા વધ્યા છે પાછા ઘટા છે અથવા વધતા હશે તો મિત્રો આની માટે શું કરી શકાય તો આનો તફાવત તમે જરાક ચેક કરો તો બહુ ખૂબ સરસ મજાનો છે કે અહીંયા પાંચ મહિના છે તો એનો મતલબ એમ તો કે મિત્રો પાંચડો એને કાઢી નાખેલો છે બરોબર છે પાંચ કાઢ્યા પછી મિત્રો આ પાંચ ના પંદર કરવા માટે ખરેખર શું કરવું પડે તો કે દસ જે છે મિત્રો નાખવા પડે છે બરાબર છે ચાલો અહીંયા જરાક વિચારો તો પંદર ના જીરો કર્યા તો એનો મતલબ એમ તો પંદર ખરેખર કાઢવા પડે છે તો એ સંબંધ તમે જરાક ચેક કરો તો મિત્રો પાંચ દસ પંદર અને વત્તા ઓછા મિત્રો ચાલુ છે બરોબર અહીંયા તમે જોઈ શકો છો કે પ્લસ વીસ થી આ છે તો અહીંયા સો ટકા મિત્રો શું કરવું પડે માઇનસ પચીસ મિત્રો અહીંયા કરવા પડે તો આનો યોગ્ય જવાબ જે છે એ વીસ અને માઇનસ મિત્રો પચીસ કરશો તો તમને માઇનસ પાંચ જે છે મિત્રો જોવા મળે છે તો આવા પ્રકારની રચનાઓ પણ મિત્રો આપણને ઘણી બધી વખત પૂછવામાં આવતી હોય છે એવી જ રીતે તમે અહીંયા પ્લસ ત્રીસ કરશો એટલે મિત્રો સિમ્પલી તમને શું મળશે તો ત્રીસ માંથી પાંચ જાય એટલે પચીસ પાછા છેલ્લે મિત્રો મળી જશે બરાબર ચાલો જોઈએ મિત્રો આગળનો એક્ઝામ્પલ ચાલો ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ તો મિત્રો થોડોક સમજવા જેવો છે કે ભાઈ એક ખાલી મધપુડાની અંદર એક માખી જે છે મિત્રો આવે છે બરાબર છે એક માનો કે એક ખાલી મધપુડો છે એમાં એક માખી જે છે મિત્રો આવે છે અને શું કરે છે એક ઈંડું જે છે મિત્રો મૂકે છે ચાલો આને માનો કે આ એક ઈંડું જે છે એ મૂકે છે ત્યાર પછી બીજી માખી આવે છે બે નંબરની મિત્રો બીજી એક નવી માખી આવે છે તો એ માખી આવે ત્યારે મિત્રો એ બે ખરેખર ઈંડા જે છે એ મિત્રો મૂકે છે આમ વીસ માખી સુધી ચાલે છે એનો મતલબ શું થયો કે ત્રીજી માખી આવે તો એ મિત્રો ત્રણ ઈંડા જે છે એ મૂકવાની છે ચોથી માખી મિત્રો ચાર ઈંડા મૂકવાની છે એમ કરતા કરતા એમ કહે છે કે આ વીસ માખી સુધી મિત્રો પ્રોસેસ ચાલવાની છે એવું આપણને કહે છે મતલબ કે દર એક માખી એક ઈંડું મિત્રો વધારે આપણને મળતું જાય છે બરાબર છે તો સિમ્પલ બાબત છે કે મધપુડામાં ઈંડાની સંખ્યા જે છે મિત્રો વધતી જવાની છે હવે શું કે છે મિત્રો ખાસ સમજવા જેવું છે પછી તેમાંથી દર એક માખી ઉડે છે બરોબર ધ્યાન રાખજો વીસ માખી સુધી આ ચાલેલું છે વીસે વીસ માખીઓ માનો કે મધપુરમાં આવી ગઈ છે અને ઈંડાઓ જે છે એ મિત્રો આપણી પાસે કલેક્શન જે છે આ નિયમ મુજબ મિત્રો એક એક વધારે કરતા કરતા આપણી પાસે થઈ ગયેલું છે હવે સમજવાનું એ છે કે એક માખી ઉડે ત્યારે બાકીની માખી એક એક ઈંડું આપે છે બરોબર ધ્યાન રાખજો આ વીસ માખી છે એક માખી ઉડી ગઈ તો બાકી માખીઓ કેટલી છે ઓગણીસ માખીઓ મિત્રો બાકી છે તો સિમ્પલ વસ્તુ છે કે આ ઓગણીસે ઓગણીસ છે એ મિત્રો એક એક ઈંડું જે છે મિત્રો આપવાની બરોબર છે ચાલો પછી મિત્રો આગળ વાંચો કે એમ ઘટના ચાલે જાય છે વળી પાછી અહીંયા એક માખી ઉડી ગઈ મિત્રો બરોબર ધ્યાને જો અઢાર માખી બાકી રહેશે તો એ અઢાર અઢાર ઈંડા એક એક મિત્રો આપતી જશે તો મિત્રો અહીંયા અઢાર ઈંડા થશે એમ કરતા 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 કરતા

એમાંથી એક માખી ઉડે તો જેટલી બાકી માખીઓ વધેલી છે એટલે કે બાકીની જે માખી છે એ બધી એક એક ઈંડું મિત્રો આપે છે એમ ઘટના ચાલે જાય છે તો એક માખી ઉડે તો ઓગણી રહે તો ઓગણીસ ઈંડા આપે બીજી એક ઉડે તો અઢાર માખી રહે તો અઢાર ઈંડા આપે આવી રીતે મિત્રો ક્રમિક ઘટતા ઘટતા આપણે છેલ્લે મિત્રો એક ઈંડું ભરવાનું છે તો આ ટોટલ ઈંડા જે છે એ મિત્રો કેટલા થશે તો મિત્રો ઘણી બધી રીતે આને સોલ્વ કરી શકાય પણ સિમ્પલ અને સાદું એક તમને લોજિક આપું મિત્રો આ તો તમને સેજ લાંબી સંખ્યા આપેલી છે પણ કદાચ માનો કે તમે જોઈ શકો છો કે આ 1 2 અને માનો કે આ 1 બરોબર ધ્યાન જો આ ઘટના તમે જોઈજો બરોબર એવી જ રીતે મિત્રો આ ઘટના તમે જોઈજો કે આ 1 છે આ 2 છે આ 3 છે આ 2 છે આ 1 છે બરોબર છે હું તમને શું કહેવા માંગુ છું એક ગાય ખબર પડી જશે કોઈ નિયમ મારે તમને સમજાવવા મિત્રો નહીં પડે એટલા માટે તમને નાનકડે ઉદાહરણ આપું છું જો આના જેવી જ ઘટના છે ને કે માનો કે આ 1 2 3 અહીંયા 4 માંથી આવી બરોબર પછી મિત્રો એક ઉડી ગઈ એના જેવી જ ઘટના છે અહીંયા વીસ સુધી માખ્યું આવેલી હતી હંમેશા મિત્રો આવા સરવાળા જ્યારે પણ કરવાના થતા હોય છે ત્યારે બરોબર ધ્યાન રાખજો આ મધ્ય સંખ્યા જે છે ને એનો વર્ગ ઈજ મિત્રો આનો જવાબ હોય એ બે નો વર્ગ કેટલો થાય ચાર તો આનો ટોટલ તમારે મારો તો ચાર જ થતો છે ને ગેરંટી બરાબર ચાલો મધ્ય કિંમત જે મોટી તમને મળેલી છે ત્રણ તો આનો તમે વર્ગ કરી નાખો કેટલો થાય નવ આ તમારે ગણું હોય તો ગણી લો ત્રણ ચાર પાંચ છ સાત આઠ ને નવ જ થતો હોય બરાબર આ બધાનો ટોટલ કરવો હોય તો એનો જે મેક્સિમમ જે આની ઊંચાઈ આવેલી હતી મોટામાં મોટું માપ ચાર બરાબર એનો તમે વર્ગ કરી નાખો ચોકો ચોકો કેટલા થશે સોળ તો હંમેશા મિત્રો કોઈ પણ સંખ્યા એક એક ચડતી જતી હોય પછી એનો મિત્રો મેક્સિમમ એથી પછી એન્ડ આવે ને એક એક જો ઘટતી જતી હોય તો આ બધાને ભેગા કરવા માટે સિમ્પલી મિત્રો જે આ વીસ તમને દેખાય છે એનો વર્ગીજ મિત્રો આપણો જવાબ હોય

પણ સૌથી વધુ જો ચૂંટણી માટે કોઈ વસ્તુ આઈએમપી અને મોખરે હોય તો મિત્રો મતદાર છે મતદાર વગેરે આ ચૂંટણીનું મિત્રો કોઈ વ્યાખ્યા રહેતી જ નથી હોતી બરાબર છે એટલે બાકી તો બધા અન્ય જે છે તો ઠીક છે ઈવીએમ તો કદાચ હોય કે ન હોય તો આપણે ઓલી પેટીમાં નાખી દઈએ ગુપ્તતા તો બધે જળવાય કે ન હોય જળવાય બરાબર પણ ચૂંટણી માટે મિત્રો આવશ્યક મતદાર છે મતદાર જ ન હોય તો ચૂંટણી જે છે એ મિત્રો કરવાની વાત જ ન આવે બરાબર ચાલો જોઈએ મિત્રો આગળનો એક્ઝામ્પલ ચાલો ત્યાર પછી મિત્રો આગળ રીઝનિંગનો પ્રશ્ન જોઈએ તો મિત્રો આ ખરેખર તુલનાત્મક ક્રમનો પ્રશ્ન કહી શકાય પણ પૂછવાની સ્ટાઇલ ફેરવેલી છે કે જો પ્રથમ બે વિધાન સાચા હોય બરોબર ધ્યાન રાખજો રકમ વાળાએ પોતે ગેરંટી લીધી કોની તો કે આ બે ની ગેરંટી લીધી છે કે પ્રથમ બે વિધાન જો ખરેખર સાચા હોય તો ત્રીજું વિધાન વિશે તમારે શું કહેવું છે એવું મિત્રો આપણને પૂછેલું છે તો એને મિત્રો સત્યતા જે છે એ કેટલી આપેલી છે તો એમ કહે છે કે ભાઈ કનુ મનુ કરતા મોટો છે બરોબર ધ્યાન રાખજો આ કનુ છે એ મિત્રો આ મનુ છે ને એની કરતા મોટો છે એવું કીધેલું છે ચાલો એક વિધાન ક્લિયર થઈ ગયું આગળ વધીએ કે ટીના જે છે એ કનુ કરતા મોટી છે આ કનુ કરતા મોટી કોણ છે ટીના છે બરોબર ધ્યાન રાખજો તો આટલું એમને સત્ય આપેલું છે કે આ પ્રકારનો ક્રમ અમે લોકો કહીએ છીએ પછી આ વિધાન વિશે મિત્રો આપણો પ્રશ્ન જગાયો છે કે એમાં શું કહેવા માંગે છે કે મનુ જે છે મનુ એટલે આ મનુ બરોબર છે એ ટીના કરતા વૃદ્ધ છે વૃદ્ધ એટલે શું ગણાય મોટો ગણાય બરાબર એટલે જે આ મનુ જે છે એ ટીના કરતા મોટો છે એવું મિત્રો કહી શકાય છે તો જરાક વિચારો આના વિશે આપણને પ્રશ્ન પૂછ્યો છે એટલે એવું કે છે કે આ ટીના કરતા મનુ જે છે ને મોટો છે તો બરોબર ધ્યાન રાખજો વિધાનમાં સ્પષ્ટ હતું કે આ ટીના કરતા જે મનુ જે છે એ કાયદેસર તો નાનો છે તો મિત્રો આ વિધાન જે છે ને એ ખરેખર ખોટું વિધાન દર્શાવે છે એકદમ ફેક્ટ વસ્તુ છે કે સત્ય અહીંયા આપેલું છે અને આ વસ્તુ તમને પૂછેલી છે તો મિત્રો મનુ જે છે એ રકમ મુજબ ખરેખર નાનો હતો એટલે આ વિધાન મિત્રો ત્રીજું જે છે એ કેવું છે તો એ સાચું નથી પણ એ વિધાન ખરેખર ખોટું છે બરાબર અનિશ્ચિત નથી આમાં નિશ્ચિત જ છે કે આ ઘટના સાચી હોય તો આ વસ્તુ રહી હડહડ ખોટી છે આમાં અનિશ્ચિત કે નક્કી ન કરી શકાય એવું કંઈ વસ્તુ ન આવે બરાબર કેમ કે રિઝલ્ટ તમારી સામે છે માટે મિત્રો જો આ પહેલા બે વિધાન જો સાચા હોય તો આ હંમેશા આ વિધાન જે છે મિત્રો કેવું હોવું જોઈએ ખોટું જ હોવું જોઈએ બરાબર છે ચાલો જોઈએ મિત્રો આગળનું ઉદાહરણ ચાલો ત્યાર પછી મિત્રો જોઈએ તો સરસ મજાનું મિત્રો આપણે ચાઇનીઝ જેને પઝલ કહીએ છીએ ચાઇનીઝ કોડિંગ કહીએ છીએ બરોબર આવા ઘણા બધા એક્ઝામ્પલ છે તો મિત્રો એનો નાનકડું સેમ્પલ છે કે ભાઈ ગ્રેના મલકે એને મિત્રો મોટું વૃક્ષ કહેવાય પીની મલકે એટલે મિત્રો એને નાનું વૃક્ષ કહેવાય અને મલકે હુન એટલે મિત્રો એને વૃક્ષ ઘર કહેવાય તો એમ કે છે કે મોટું ઘર એના માટે કયો શબ્દ ખરેખર આમાં વપરાતો હશે તો સિમ્પલી મિત્રો આની અંદરથી સોલ્યુશન કરવા માટે આ પહેલા બે જે છે ને મિત્રો તમે કમ્પેર કરો તો બંનેમાં મિત્રો તમે જોઈ શકો છો કે મલકે મલકે જે છે મિત્રો શબ્દ આવે છે તો એના પરથી મિત્રો સામેનાની અંદર ખરેખર આપણે જોવાનું છે કે મિત્રો કોણ મલકે છે બરોબર તો ચાલો જોઈએ જરા કે આ બેમાં મલકે કોમન છે તો આ બેમાં મિત્રો તમે જોઈ શકો છો કે વૃક્ષ કોમન છે તો મલકેનો મતલબ જે છે મિત્રો વૃક્ષ થાય છે આ વસ્તુ મિત્રો આપણે ક્લિયર નક્કી કરી શકીએ છીએ બરોબર એવી જ રીતે મિત્રો અહીંયા તમને મલકે માટે જે વૃક્ષ મળી ગયું છે તો મિત્રો ખ્યાલ આવી જશે કે જે ગ્રેના શબ્દ જે છે એ ખરેખર કોના માટે વપરાય છે તો મિત્રો મોટું જે છે એના માટે મિત્રો ગ્રેના વપરાય છે પીની માટે કદાચ જરૂરિયાત પડતી હોય તમને એવું લાગતું હોય તો પીની માટે કયો શબ્દ લાગશે તો બરોબર જરાના જો નાનું શબ્દ લાગશે તો આપણો પ્રશ્ન મિત્રો શું હતો મોટું ઘર બરોબર બરોબરના જો આપણો પ્રશ્ન શું છે મોટું ઘર તો આપણે ઘર માટે મિત્રો જરાક જોઈએ તો આપણને ખ્યાલ છે કે મલકેને વૃક્ષ કીધેલું છે તો જે ઊંઘ તમને દેખાય છે એ હૂન એટલે મિત્રો ખરેખર શું થવું જોઈએ ઘર જે છે મિત્રો થવું જોઈએ તો મોટું એટલે મિત્રો એને શું કહેવાય તો અહીંયા આપેલું છે આપણને એને કહેવાય મિત્રો ગ્રેના અને ઘર જે છે એને મિત્રો શું કહેવાય તો એને હુન કહેવાય બરાબર તો મિત્રો ગ્રેના હું શબ્દ જે છે એટલે કે પ્રથમ ઓપ્શન જે છે મિત્રો આની માટે યોગ્ય કહી શકાય છે બરાબર તો આવી રીતે મિત્રો આપણે સોલ્યુશન ઘણી બધી વખત શીખવાડેલું છે ચાલો જોઈએ આગળનું એક્ઝામ્પલ ચાલો ત્યાર પછી મિત્રો જોઈએ તો બ્લડ રિલેશનનો મિત્રો સરસ મજાનો કોન્સેપ્ટ છે કે ભાઈ ફોટા તરફ જોઈ અને કનુ એ મિત્રો કીધું છે બરાબર એટલે સિમ્પલી પહેલા તો આપણે આટલો ખ્યાલ હોવો જોઈએ કે આ કનુ છે અથવા તો મિત્રો કોણ છે આપણે આ પોતે છીએ બરાબર છે ચાલો માનો કે અહીંયા કનુ છે અને કનુ માનો કે કોઈ સામે દૂર સામે મિત્રો કોઈ ફોટો તમને આપેલો છે તો એ ફોટા સામે મિત્રો નજર કરે છે અને કંઈક બોલવા મિત્રો જઈ રહ્યો છે આ માનો કે ફોટો છે બહુ સિમ્પલ વસ્તુ હોય છે ચાલો તેની માતા એટલે ફોટાવાળાની માતા બરાબર છે ચાલો આ ફોટાવાળાની માતા જે છે મિત્રો ક્યાં હોય તો સિમ્પલી આપણને ખ્યાલ છે કે માનો કે આ જે છે એની માતા જે છે એ મિત્રો તમને અહીંયા આપેલી છે તો તેની માતા છે મારા પિતા અહીંયા હવે એની માતા જે છે એ મારા પિતાના પુત્રની પત્ની છે તો મારા પિતાનો પુત્ર એક તો હું પોતે હોય બરોબર અથવા તો મારો ભાઈ પણ હોઈ શકે પણ આગળ વાંચો તો મિત્રો કનુને કોઈ ભાઈ કે બેન નથી તો સમજી લો કે આ જે માતા જે છે એટલે કે આ ફોટાવાળાની જે માતા જે છે એ મારા પિતા જે છે એમના છોકરાની પત્ની છે એવું કીધું છે તો બરોબર જેના જો આપણી પોતાની પત્ની જે છે એની મિત્રો અહીંયા વાત તમને કરી રહ્યા છે બરોબર કે પિતાના પુત્રની પત્ની ખરેખર છે તો મિત્રો એવું કે છે કે કનુને જો કોઈ ભાઈ બેન ન હોય તો આપણે પોતે આ કહેવાય કેવાય બરોબર છે અથવા તો કનુ પોતે થયો કેવાય તો આ ફોટો ખરેખર કોનો હતો તસવીર ખરેખર કોની હતી તો મિત્રો એ પોતાના છોકરાની છે આપણે સિમ્પલી સમજી શકીએ છીએ બરાબર તો આ તસવીરમાં રહેલો વ્યક્તિ જે છે એ મિત્રો તેનો છોકરો જે છે એ આપણે કહી શકાય કાકા કે ભત્રીજો કે પિતરાય ભાઈ એની મિત્રો કોઈ ચાન્સ આમાં રહેલા નથી બરાબર ચાલો જોઈએ મિત્રો આગળનો એક્ઝામ્પલ ચાલો ત્યાર પછી મિત્રો હજુ પણ આપણે એક બ્લડ રિલેશનમાંથી મિત્રો એક દાખલો જોઈ લઈએ કે એક વૃદ્ધનો દીકરો એ મારા દીકરાના કાકા છે એવું કે છે તો બરોબર ધ્યાન આપજો સરસ મજાનો નાનકડો કોન્સેપ્ટ છે. તો માનો કે એક વૃદ્ધ છે અને આ વૃદ્ધને જે મિત્રો એક દીકરો આપેલો છે તો આ વૃદ્ધનો જે દીકરો જે છે એ બરોબર ધ્યાન રાખજો આ કોણ છે એની આપણે હવે ઓળખાણ આપવાની છે તો જરાક જોઈએ કે મારા દીકરાના કાકા છે આ જે વ્યક્તિ જે છે એ કોણ છે કાકા પણ કોણ આ તો કે મારા દીકરાના બરોબર ધ્યાન રાખજો તો આ આ જે છે હું પોતે છું મારો જે દીકરો હોય માનો કે અહીંયા આવેલો હોય તો મારા દીકરાના જો આને કાકા બનાવવા હોય તો સિમ્પલ બાબત છે આપણે ભાઈઓ ભાઈઓ હોવા જોઈએ બરોબર છે આ બંને શું હોવા જોઈએ ભાઈ હોવા જોઈએ એટલે કે આપણા જે ભાઈ જે છે એને આપણો છોકરો કાકા કઈ બોલાવાનો છે તો મિત્રો સિમ્પલ એ થઈ ગયું કે આ વૃદ્ધ જે છે ને એ તમારા પોતાના પણ પપ્પા જ ગણાય અને તમારા ભાઈના પણ પપ્પા જ ગણાય તો વૃદ્ધને મારી સાથે કયો સંબંધ છે જે બરોબર ધ્યાન રાખજો જે શબ્દની પાસે સાથે લાગેલું હોય એ બરોબર ધ્યાન રાખજો એ તીરને છોડે છે કોની તરફ ને અથવા તો ના તરફ મતલબ કે વૃદ્ધ નો મારી સાથે કયો સંબંધ અથવા વૃદ્ધ ને મારી સાથે કયો સંબંધ તો મતલબ એમ કે હું વૃદ્ધ ને શું કહીને બોલાવીશ તો બરોબર ધ્યાન રાખજો હું વૃદ્ધ મિત્રો પિતા જે છે એ કહીને બોલાવવાનો છું તો બસ એ જ પૂછું તો કે વૃદ્ધને મારી સાથે કયો સંબંધ છે તો એ વૃદ્ધ પોતે જ ખરેખર શું છે આપણા પિતા જે છે મિત્રો કહી શકાય છે બરાબર ચાલો જોઈએ મિત્રો આગળનો એક્ઝામ્પલ ચાલો ત્યાર પછી મિત્રો જોઈએ તો નાનકડાઓ પ્રશ્ન છે થોડુંક મગજ જે છે મિત્રો કસવાનું છે કે એક રખેવાડ પાસે મિત્રો પિસ્તાલીસ બકરી છે આઠ ઊંટ છે અને પચાસ એની પાસે મરઘીઓ છે અમુક રખેવાડ સાથે આખે આખો કાફલો જે છે એ મિત્રો જંગલમાં જઈ રહ્યો છે પગની કુલ સંખ્યા એ મિત્રો માથા કરતાં બસોને ચોવીસ જેટલી વધારે છે તો રખેવાળ મિત્રો કેટલા છે તો અહીંયા તો આપણે માનો કે કદાચ અહીંયા રખેવાળ જે છે એ આપણે જાણતા નથી બરાબર તો આપણે રખેવાડને કદાચ માનો કે કોઈ પણ નામ આપી દીધું હોય માનો કે મેં એક્સ જેટલું નામ આપ્યું હોય તો મિત્રો આમાં એક સનાતન વાક્ય નીકળે છે જેને મિત્રો આવું કહી શકાય કે પગ કેટલા છે તો બરોબર જેના જો જે માથા હોય એની કરતાં તો વધુ જ હોય પણ માથા કરતાં કેટલા વધુ છે તો કે બસોને ચોવીસ જેટલા મિત્રો વધારે છે માણસ જાતિનું પ્રાણી છે બરાબર છે ચાલો બે પગ જે છે મિત્રો અહીંયા લખે છીએ પિસ્તાલીસ બકરી આપેલી છે તો બકરીને મિત્રો ચાર પગ હોય તો પિસ્તાલીસ ને મિત્રો આપણે અંદર ગુણી નાખીએ છીએ એવી રીતે મિત્રો ઊંટને મિત્રો ચાર પગ હોય તો મિત્રો આઠડા પણ આપણે ગુણી નાખીએ છીએ અને જે ખાસ ત્યારે રાખજો મરઘીની અંદર મિત્રો આપણે બે પગ રાખશું તો અંદર આપણે પચાસવાળે ગુણી નાખશું બરાબરના બરાબર કરીએ છીએ માથાનો હિસાબ કરીએ તો માથા તો મિત્રો આ ત્યાં એક એક જ હોય છે સિમ્પલ અને રખ્યાવારની વાત કરીએ તો એને એક માથું હોય બકરીઓની વાત કરીએ તો પિસ્તાલીસ માથા હોય પછી આઠ માથા હોય અને પછી મિત્રો અહીંયા પચાસ માથા હોય અને વત્તા મિત્રો આપણને આ અંક આપેલો છે એ મૂકી દઈએ બસોને મિત્રો અહીંયા ચોવીસથી છે એ મૂકીએ બરાબર છે તો મિત્રો મિત્રો સિમ્પલી આપણે આપી શકીએ છીએ બરાબર છે તો અહીંયા આપણે બે એક નામ રાખીએ છીએ જોઈ શકો છો મિત્રો પિસ્તા લીધું નેવું થાય પણ નેવું ના બમના કરો તો એકસો ને એસી થાય અહીંયા મિત્રો આઠ ચાર ને આપણે બત્રીસ કરી શકીએ વધતા મિત્રો અહીંયા તમને સો જોવા મળશે બરાબર ના બરાબર જોવા મળશે એક્સ ના એક્સ વત્તા બધાનો મિત્રો આપણે સિમ્પલી એક ટોટલ જે છે મિત્રો મારીએ તો દરેકનો મિત્રો તમે ટોટલ કરશો તો ત્યાં તમને જોવા મળશે મિત્રો ત્રણસો ને સત્યાવીસ નો નાનો આ ટોટલ જે છે આપણે સિમ્પલી કહી શકીએ છીએ બરાબર હવે જોઈ શકો છો કે આ માંથી એક્સ ને જો આમ કરી આમ લાવો તો મિત્રો એ બાદ થવાના છે એટલે આપણી પાસે વધવાના કેટલા ઓરિજિનલ એક્સ બચવાના છે બરાબર ધ્યાન રાખો તો સામા પક્ષે મિત્રો ત્રણસો ને સત્યાવીસ ખરેખર હતા પણ આ એકસો આ બસો અને એસી આમાંથી વીસ લઈ લો તો ખરેખર ત્રણસો થયા ત્રણસો ને બાર થયા બરાબર અહીંયા કેટલા જોવા મળશે ત્રણસો ને બાર જે છે મિત્રો એ તમને બાદ બાકીમાં જોવા મળે છે તો આ બે નો સિમ્પલી તફાવત આપણને ખબર છે બે ની બાદ બાકી કરો તો કેટલા આવશે તો મિત્રો જોવા મળશે 5 જોવા મળશે નાખો તો મિત્રો તમને કેટલા જોવા મળશે મિત્રો આગળનો એક્ઝામ્પલ ચાલો ત્યાર પછી મિત્રો સરસ મજાનો નાનકડો પ્રશ્ન જોઈએ તો મિત્રો થોડુંક એકાદ લેવલ જે છે મિત્રો આપણે અપરાખીને આજનો જે ભાગ જે છે મિત્રો લઈએ છીએ બરોબર બાકી જે આપણું રેગ્યુલર જે છે એ તો મિત્રો ટોટલી આપણે ભણાવેલું છે બધું મૂકેલું છે ઘણી બધી જગ્યાએ વાતો કરેલી છે પણ આજ કાંઈક નવો પ્રકારનું પણ મિત્રો જે છે એ મિત્રો થોડી પ્રેક્ટિસ જે છે આજે આપણે ખાસ કરીએ છીએ ચાલો જોઈએ મિત્રો કે કનુએ મનુને પૂછ્યું કે તારી પાસે બેગમાં કેટલા પક્ષીઓ છે એટલે મનુએ એને સરસ મજાનો જવાબ આપ્યો ગોળ ગોળ ભાષામાં કે છ સિવાય બધી ચકલીઓ છે એમ કે છે બરોબર ધ્યાન રાખજો મારી પાસે જે પક્ષીઓ છે એમાં છ જે છે એના સિવાયની બધી જ ચકલીઓ છે તો મિત્રો આમાં પક્ષીઓ કેટલા હતા ચકલી કબૂતર અને બતક આ ત્રણ જ પક્ષી હતા બરોબર ધ્યાન રાખજો પછી એનો બીજો જવાબ એવો આવ્યો કે છ સિવાય બધા જ કબૂતરો છે અને છ સિવાય બધી જ બતકો છે તો બેગમાં પક્ષીઓ ખરેખર કેટલા હતા તો બરોબર ધ્યાન જો આ એક જ વાક્યને મિત્રો ખાલી સમજી લ્યો કે છ સિવાયની બધી ચકલીઓ છે તો આ છ ની અંદર હોય કોણ કોણ તો બરોબર ધ્યાન જો આ છ માં મિત્રો કબૂતર હોય અને મિત્રો બતક હોય બરાબર છે કબૂતર અને બતક આ બે થઈને કેટલા થાય છ થાય એટલા માટે એવું કે આ સિવાય જે છે એ બાકીની બધી ચકલીઓ છે તો આ છ માં આ બે વસ્તુઓ આવતી હોય બરાબર પછી શું કીધું કે છ સિવાય બધા કબૂતરો છે તો આ છ માં ખરેખર કોણ આવતું હોય તો કબૂતર સિવાય જે છે એટલે કે ખરેખર આની અંદર શું આવે આની અંદર મિત્રો ચકલી આવે અને વત્તા મિત્રો બતક આવે બરાબર છે અને બરાબરી કેટલા હોય છ હોય તો જ એવું બોલાય ને કે આ છ સિવાય એટલે કે ચકલી અને બતક સિવાય બધા જ કબૂતરો છે બિલકુલ સાચી બાબત છે અને છેલ્લે એને શું કીધું કે છ સિવાય બધી જ મિત્રો બતકો છે એવું કહે છે તો આ બતકો નથી તો બતક ની જગ્યા આની અંદર હશે કોણ તો બરોબર ધ્યાન રાખજો કબૂતર છે અને વત્તા મિત્રો અહીંયા તમને ચકલી આપેલી છે અને એની ટોટલ સંખ્યા કેટલી થાય છ થાય. તો બસ મિત્રો આ પ્રકારની કાંઈક વાતો જે છે કહેવા માંગતો હતો જવાબ મિત્રો સિમ્પલી આવી ગયો દરેક પક્ષીઓ મિત્રો બબે વખત આવશે તમે જોઈ શકો છો બે વખત મિત્રો શું આવશે કબૂતર આવશે વત્તા મિત્રો બે વખત મિત્રો બતક પણ આવવાની છે અને બે વત્તા બે વખત મિત્રો અહીંયા ચકલી પણ મિત્રો તમને જોવા મળશે તો સામે છ તેરી મિત્રો કેટલા થશે અઢાર થશે તો બરોબર ધ્યાન નાખજો આપણે જાણીએ છીએ કે ભાઈ કબૂતર વત્તા મિત્રો બતક અને સાથે સાથે ચકલી જો આ ત્રણે ત્રણ ને જો ભેગા કરીએ તો આ બગડો ભાગાકારમાં જાય તો મિત્રો નવ જે છે એ પક્ષી આની અંદર હોવા જોઈએ કુલ પક્ષી એટલે કે ચકલી બતક અને કબૂતર આ ટોટલ જે છે ને કુલ પક્ષી કહેવાય તો મિત્રો નવ જે છે એ હોય ને એટલે આવા સેટિંગ જે છે એ મિત્રો આપણે બોલી શકીએ છીએ બરાબર હવે તમે જાતે વિચાર કરજો કે ટોટલ એની પાસે નવ પક્ષીઓ હતા તો એ દર વખતે શું બોલતો હતો કે છ સિવાયની બધી ચકલીઓ છે છ સિવાયના બધા કબૂતરો છે છ સિવાયની બધી બતકો છે તો એની માટે મિત્રો યોગ્ય જવાબ જ ખરેખર નવ જે છે એ હોવો જોઈએ બરાબર ચાલો જોઈએ મિત્રો આગળનો ઉદાહરણ ચાલો ત્યાર પછીનો મિત્રો પ્રશ્ન જોઈએ તો સરસ મજાનો કેલેન્ડર માંથી છે પૂછવાની મેથડ મિત્રો કંઈક બદલાવેલી છે પણ અંદર જે આપણે માલ મટીરીયલ વાપરવાનું છે મિત્રો કેલેન્ડર નું છે બરોબર છે નિયમો જુઓ કે માર્ચ બે હજાર ને નો છેલ્લો રવિવાર જે છે એ મિત્રો કઈ તારીખે આવતો હશે એટલે કે માર્ચ મહિનાનો તમારે છેલ્લો રવિવારની તારીખ જે છે મિત્રો તમારે કહેવાની છે અને તમને એવું પૂછવામાં આવેલું છે કે કયું વિધાન જવાબ તમને આપે છે બરોબર કયું વિધાન જવાબ તમને આપશે એવું મિત્રો અહીંયા કહે છે અથવા તો જવાબ લાવવા માટે કયું વિધાન મિત્રો આવશ્યક છે અથવા તો પર્યાપ્ત છે મિત્રો વિધાન નંબર એક જરાક આપણે સમજી લઈએ કે મહિનાનો પહેલો રવિવાર પાંચ તારીખે હતો મિત્રો પાંચ તારીખે તમને રવિવાર આપેલો છે પાંચે તમને શું આપેલું છે પાંચે તમને રવિવાર આપેલો છે આવું પ્રથમ વિધાન તમને કહે છે તો મિત્રો આપણે જાણીએ છીએ કે આમાં સાત નાખીએ તો મિત્રો પાંચ અને પછી મિત્રો બાર હશે તો બાર પણ મિત્રો શું હશે બાર તારીખે પણ મિત્રો રવિવાર હશે એવી રીતે આમાં સાત નાખીએ તો મિત્રો તમને ઓગણીસ તારીખે પણ તમને શું જોવા મળશે રવિવાર હજુ મહિનો તો મિત્રો ચાલુ જ છે બરાબર એવી જ રીતે જો આગળ વધીએ તો મિત્રો છવ્વીસ તારીખનો રવિવાર મળે એ મિત્રો છેલ્લો રવિવાર હશે કેમ કે હવે જો આમાં સાત ઉમેરવામાં આવે તો મિત્રો મહિનો બદલાઈ જતો હોય તો મિત્રો સિમ્પલ યાર એક જ વિધાન જે છે એને મિત્રો તમને આટલા ક્લિયર અને મિત્રો એકદમ સ્પષ્ટ કરી દીધા કે જો મહિનાનો પહેલો રવિવાર જો પાંચ તારીખે આવેલો હોય તો સિમ્પલી છે કે છેલ્લો રવિવાર મિત્રો આપણે લાવી શકીએ છીએ એકદમ વિના સંકોચે છેલ્લો રવિવાર મિત્રો લાવી શકીએ છીએ બીજું વિધાન ઉપર જરાક નજર નાખીને પછી મિત્રો આપણે જવાબ જે છે એ આપીએ કે ખરેખર સાચું મિત્રો શું યોગ્ય છે છે વિધાન એવું કે કે મહિનાનો છેલ્લો દિવસ શુક્રવાર હતો મિત્રો છેલ્લો દિવસ તો વિચાર કરો મિત્રો માર્ચ બરોબર એટલે એકત્રીસ માર્ચ આપણે કહી શકીએ એકત્રીસ માર્ચનો છેલ્લો દિવસ જે છે એ મિત્રો તમને શુક્રવાર આપેલો છે સિમ્પલી રીતે તો મિત્રો છેલ્લા વાર ને શુક્રવાર આપેલો હોય તો છેલ્લો રવિવાર કયો હશે તો શુક્રવાર ની પહેલા શું હશે મિત્રો ગુરુ હશે બરોબર અને ગુરુ ની પેલા મિત્રો બુધ હશે પછી એ રીતે મંગળ હશે પછી એ રીતે મિત્રો સોમ હશે અને પછી મિત્રો આપણે રવિવાર છેલ્લો જે છે એ મિત્રો મળી જશે તો આમ પણ જવાબ આવે કે નું આવે વિચાર કરી લો મિત્રો આ ત્રીસ છે આ ઓગણત્રીસ છે આ અઠ્યાવીસ છે આ સત્યાવીસ છે અને આમય લાવી શકું છું આમાં લાવી શકું છું તો બસ હવે પ્રશ્ન ડિસ્કસ ચાલુ કરો કે કયું વિધાન જવાબ આપે તો મિત્રો પહેલા નંબરનું વિધાન જવાબ આપે બીજા નંબરનું વિધાન જવાબ આપે પેલું એક જ વિધાન તમારી પાસે હોય અને સમજી

પર્યાપ્ત છે એટલે કે પૂરતું છે જવાબ લાવવા માટે પૂરતું છે બિલકુલ સાચી બાબત છે એક અથવા બે માંથી કોઈ પણ એક વિધાન હોય માટે એને અથવા શબ્દ વાપરેલો છે બરાબર તો આની માટે સાચો જવાબ મિત્રો આ કહી શકાય કે એક વિધાન હોય તો ચાલશે અથવા બીજું એક આપેલું હોય તોય પણ મિત્રો ચાલશે બરાબર પછી અહીંયા તમારે ખાલી ચેક કરવું અને સમજવું હોય તો ભાષા સમજો કે એક થી તમને જવાબ મળે પણ બે થી ન મળે બરાબર તો એ ખરેખર ખોટું બોલે છે બે થી પણ મળે છે. એક બે ફરજિયાત પર્યાપ્ત છે મતલબ કે આ બંને ફરજિયાત આપવા જ જોઈએ એકાદું જો ન આપે તો જવાબ ન મળે તો આ પણ મિત્રો યોગ્ય નથી બરાબર એક વિધાન હોય તો જવાબ તો મળવાનો છે એટલે સાચો જવાબ આની માટે મિત્રો અથવા વાળો યોગ્ય કહી શકાય છે ચાલો જોઈએ મિત્રો આગળનું ઉદાહરણ જે છે એ કેવા પ્રકારનું છે ચાલો ત્યાર પછી જો તમે મિત્રો અહીંયા તમને નાનકડો કોડિંગનો પ્રશ્ન આપેલો છે સીધો જો તમને આઈડિયા આવતો હોય તો ઠીક છે ન આવતો હોય તો મિત્રો અત્યારે ભલે તમને આવી જતો હોય પણ મારે તમને મેથડ બતાવી છે એટલે એ બી સી ડી બરાબર ઇ એફ જી એચ આઈ જે કે એલ અને મિત્રો એમ અટકી જાય એટલે તેર અક્ષર થઈ ગયા આપણે બરાબર છે એવી રીતે એન ઓ પી ક્યુ આર એસ ટી યુ વી ડબલ્યુ એક્સ વાય અને ઝેડ બરાબર ચાલો હવે મિત્રો જરાક નજર કરીએ તો આ બે નંબર નો અક્ષર જે છે એનો ક્રમ મિત્રો કયો છે બગડે બે છે બરાબર બી નો ક્રમ એવી રીતે એના પછી સી નો જે ક્રમ આપેલો છે મિત્રો તમને ત્રણ ક્રમ આપેલો છે સી પછી ઈ નો જો આપણે ક્રમ મિત્રો જોવા જઈએ તો ચાર નહીં અને મિત્રો તમને અહીંયા પાંચ ક્રમ જોવા મળે છે જી નો જોઈએ તો છ નહીં અને મિત્રો તમને અહીંયા સાત ક્રમ જોવા મળે છે મિત્રો શું લાગે છે એક છોડીને એક તો એવી તો કોઈ વાત નથી બરાબર કેમ કે આ ક્રમિક છે તો અહીંયા મિત્રો છૂટેલા છે તો મિત્રો મિત્રો આ ક્રમ જે છે એના આઈડિયા જરાક વિચારો તો બે ત્રણ પાંચ સાત ક્રમિક અવિભાજ્ય સંખ્યાઓ ચાલી રહી છે તો સાતડા પછીની અવિભાજ્ય જે સંખ્યા છે મિત્રો આઠ નવ દસ ને અગિયાર આ જે અગિયારમી અક્ષર જે છે અગિયાર ક્રમ જે છે મિત્રો નેક્સ્ટ અવિભાજ્ય આવતો હોય છે તો અહીંયા અવિભાજ્ય જે છે એના મિત્રો કાંઈક સેટિંગ જે છે એ ચાલી રહ્યા છે તો આમ પણ મિત્રો મગજ ક્યારેક દોડાવવાનું થતું હોય છે બરાબર તો મિત્રો નેક્સ્ટ અવિભાજ્ય જે છે મિત્રો અગિયાર છે અને અગિયારમો અક્ષર જે છે એબીસીડીમાં કે જે છે મિત્રો બતાવતો હોય છે તો આવી રીતે પણ મિત્રો આપણે કંઈક સેટિંગ કરી શકીએ ચાલો જોઈએ મિત્રો આગળનું ઉદાહરણ જે છે એ કેવા પ્રકારનું છે. ચાલો ત્યાર પછી મિત્રો જોઈએ તો આમ તો તમને કોષ્ટક આપેલું છે પણ આ કોડિંગ પરથી મિત્રો બનાવવામાં આવતું હોય છે એટલે આની અંદર પણ મિત્રો મોસ્ટ ઓફ ક્રમ જે છે એના જ કંઈક ઉપયોગ થતા હોય છે માટે મિત્રો મેં નાનકની જે છે લખેલી છે એટલે આપણને થોડોક આઈડિયા આવે તો આપણે જરાક મિત્રો એ પ્રયોગ કરીએ તો આનું સાદું સિમ્પલ લોજિક કંઈક આ પ્રકારનું મિત્રો ચાલે છે કે આ એલ છે એના મિત્રો છેલ્લો જે છે એ એચ છે તો બરાબર છે જો એના ક્રમો જરાક આપણે જોઈએ તો એલનો ક્રમ જે છે એ તમે જોઈ શકો છો કે અહીંયા બાર તમને જોવા મળે છે એચનો મિત્રો આઠ જોવા મળે છે તો આનો જવાબ કયો હવે વીસ આવે મતલબ કે ટી ખરેખર જવાબ આનો આવવો જોઈએ શું જવાબ આવવો જોઈએ ટી આવવો જોઈએ પણ એને શું મૂક્યો જી મૂક્યો તો સામ સામેનો મિત્રો અહીંયા જોડી પસંદ થાય છે આનો આવે તો ખરેખર ટી પણ એનો વિરુદ્ધ વ્યસ્ત જે છે એ સામેનો કયો છે જી છે તો આવું કંઈક સેટિંગ છે પણ એક થી નો ચાલે બીજાને મિત્રો આપણે જરાક પૂછી લઈએ બરાબર તો ચાલો જોઈએ આપણે કે અહીંયા તમને શું આપે છે સી આપે છે વત્તા મિત્રો એ આપે છે તો આપણે જરાક ચેક કરીએ તો સી એટલે આપણો ત્રીજો ક્રમ છે એ એટલે મિત્રો આપણો પહેલો ક્રમ છે ઓવરઓલ જોઈએ તો મિત્રો ચાર નંબરનો ક્રમ આવે ચાર નંબરની અંદર ખરેખર કોણ આવે એક બે ત્રણ ને ચાર ખરેખર તો આ ચાર નંબરમાં ડી આવે પણ ડી ની સામે શું આપેલું છે તો કે ડબલ્યુ આપ્યું છે તો સારું એવું લોજિક મિત્રો એને અહીંયા વાપરેલું છે તો એનો જવાબ કયો આવે ડબલ્યુ આવે તો એ જ રીતે એ જ નિયમ મુજબ જો આપણે જે વત્તા નું જો સેટિંગ જરાક જોઈએ તો જેનો ક્રમ મિત્રો આપણે જાણીએ છીએ કે બીસીડીનો અગિયારમો અક્ષર જો કે હોય તો મિત્રો દસમો અક્ષર જે હોવો જોઈએ અને ઓ માટે તમે જોઈ શકો છો કે આ ચૌદ ને આ પંદર તો આનો જવાબ જે છે એ કાયદેસર 25 આવે અને 25મો રેગ્યુલર અક્ષર કયો તમને બોલાય છે તો કે રેગ્યુલરમાં મિત્રો Y બોલાય છે 25મો બરાબર પણ Y ની સામે કોણ છે Y ની સામે બી જે છે એ મિત્રો આવતો હોય છે આ જોડી એને પસંદ કરે છે તો જો ઘણી બધી વખત આવા પ્રકારનું કરે અને આપણા નજરની અંદર ન હોય તો મિત્રો ઘણી તકલીફો પડે પણ એક જ વાર જોવો આઈડિયા આપણી 눈 સામે આવી ગયો હોય તો આપણે આમ કઈક આઈડિયા જે છે એ લગાડી શકીએ બરાબર છે ચાલો જોઈએ આગળનું ઉદાહરણ કેવા પ્રકારનું છે ચાલો ત્યાર પછી મિત્રો જોઈએ તો જો સંખ્યાની અંદર તો આવી ઘણી બધી પેટર્નો છે તો મિત્રો જરાક વિચાર કરો કે આની અંદર આપણે શું કરી શકીએ છીએ તો આવા તો મિત્રો હજુ ઘણા બધા દાખલાઓ આગળ સરસ મજાના મિત્રો ગણવા જેવા બાકી છે બરાબર એટલે ખાસ જે છે મિત્રો તમે જોતા રહેજો એક પણ દાખલો જે છે એને મિત્રો મિસ નહીં કરતા કેમ કે ભવિષ્યની અંદર મિત્રો ગમે ત્યારે તમને ઉપયોગી જે છે એ મિત્રો બની શકે ચાલો જોઈએ કે અહીંયા બોતેર છે ચોવીસ છે છ છે તો આના સેટિંગ મિત્રો ઘણી બધી રીતે હોઈ શકે છે એ પૈકીનું જો આપણે એક ચેક કરીએ તો અહીંયા કેવા પ્રકારનું આપણને કઈક સેટિંગ જોવા મળે છે તો જુઓ મિત્રો પેલા બી ભાગાકાર તમે જરાક કરો તો મિત્રો સિમ્પલી તમને આનો જવાબ ત્રણ જોવા મળશે કેમ કે ચોવીસ તેરી ને બોતેર અને જો એ તગડાને બે વડે ગુણવામાં આવે તો અંતિમ પદ તમને છ જે છે એ મળે છે એક તો આ સેટિંગ તમને જોવા મળે છે આવી જ રીતે બધામાં ચાલવું જોઈએ એટલે કે છન્નું જે છે એને મતલબ કે પહેલા બીજાનો ભાગાકાર જો કરવામાં આવે તો 16 છક ને છન્નું આપણે કહી શકીએ પણ એના બમણા કરવા પડે તો તમને છેલ્લું પદ 12 જે છે એ મળે છે તો કે યસ મળી રહ્યું છે તો આવનાર જવાબ જે છે મિત્રો આપણો શું હોય તો આવું કઈ કહી શકાય કે 108 ને મિત્રો કોક વડે ભાગાકાર કરવો પડે અને એના બમણા જે છે ને એ કરવા પડે તો અને તો તમને શું મળતા હોય 18 જે છે એ મળેલા હોય તો જવાબ આની અંદરથી કેમ કાઢવો તો બરોબર ધ્યાન રાખજો આ માનો કે ઉડાડ નાખો તો આ નવ છે એ નવડા ને ભાગાકાર લાવો ને x ને આપણે ઉપર લઈ જાવ એટલે આવી રીતે ટૂંક થાય કે 108 ભાગ્યા 9 તો તમને ખ્યાલ છે કે ભાઈ 12 નવા જો કરવામાં આવશે તો મિત્રો 108 જોવા મળશે તો આનો યોગ્ય ને બી જવાબ જે છે એ શું હોવો જોઈએ 12 જે છે મિત્રો આ સ્થાનની અંદર હોવા જોઈએ બરાબર તો ચાલો જોઈએ મિત્રો આગળનું ઉદાહરણ કેવા પ્રકારનું છે ચાલો ત્યાર પછીનું મિત્રો ઉદાહરણ જોઈએ તો દિશાને અંતરમાંથી એક સરસ મિત્રો ઉદાહરણ આપેલું છે મિત્રો ખાસ કોઈ પણ પ્રકારની આળસ વગર આખે આખો વિડીયો સંપૂર્ણ જોવાનો આગ્રહ રાખજો જેમ જેમ મિત્રો આગળ જતા જશો એમ ઘણા બધા નવા નવા પ્રકારના આઈડિયા અને નવા નવા પ્રકારના એક્ઝામ્પલ જે છે મિત્રો આપણે જોવાના છે તો મિત્રો ખાસ જે છે એ મિત્રો જોતા રહેજો ચાલો જોઈએ મિત્રો કે વાય જે છે એ મિત્રો x ની પૂર્વમાં છે એટલે દિશાઓની વાત છે એની મિત્રો ગેરંટી છે તો સિમ્પલ આમાં કોઈ ગણતરી તો કંઈ કરવાની છે નહીં બરાબર દિશાઓની નાનકડી બાબત હોય તો આટલું આપણે જાણતા હોવું જોઈએ કે આ ઉત્તર છે મિત્રો આ દક્ષિણ છે એ જ રીતે મિત્રો આને પૂર્વ કહેવાય આને આપણે પશ્ચિમ કહીએ છીએ હવે એ શું કહેવા માંગે આ જરાક જોઈએ આપણે કે વાય જે છે એક્સ ની પૂર્વમાં છે એટલે તમે જે એક્સ ને મૂકો એના કરતા પૂર્વમાં તમારે વાય મૂકવાનો છે હું તો એમ કઉ છું ચાલો માનો કે મારે એક્સ ને અહીંયા જ કદાચ મૂકવો છે તો વાય જે છે એ ક્યાં હોવો જોઈએ અહીંયા મિત્રો હોવો જોઈએ બરાબર કેમ કે એક્સ ની પૂર્વ દિશાની અંદર વાય જે છે એ મિત્રો આવેલો છે એવું કહેવા માંગે છે આગળ વાંચીએ તો શું કહે છે કે કે જે ઝેડ ની ઉત્તર છે મિત્રો આ વાક્ય ઘણાને નથી સમજાતું મે ટોપિક વખતે પણ તમને ઘણા બધાને સમજાવેલું છે કે ભાઈ વાય જે છે એ એક્સ ની પૂર્વ છે કે જે ઝેડ ની ઉત્તર છે એટલે કે જે શબ્દ કોની માટે લાગે બે નંબરનું વ્યક્તિ જે છે એના માટે મિત્રો હંમેશા કે જે લાગતો હોય એટલે પાછળ કે જે પછી જે પણ કોઈ તમને ઓળખાણ આપેલી છે એ ટોટલ ઓળખાણ એક્સ ની ખરેખર ગણવામાં આવે છે એ જે એક્સ જે છે એ ખરેખર ઝેડ ની ઉત્તરની અંદર મિત્રો રહેલો છે તો આ એક્સ જે છે એ ક્યાં છે ઝેડ કરતા ઉત્તર દિશામાં છે તો ઝેડ મિત્રો અહીંયા નીચે કેક આપણે રાખવો પડે અહીંયા જો ઝેડ હોય તો ઝેડ ની ઉત્તર દિશાની અંદર એક્સ આવેલો છે એ મિત્રો કહી શકાય છે ચાલો જોઈએ આગળ જો પી ઝેડ ની દક્ષિણ દિશામાં હોય પી ને મૂકવાનો છે પણ બરોબર જ્યાં રાખજો ઝેડ ના દક્ષિણ દિશાની અંદર મિત્રો પી ને મૂકવાનો છે છે એટલે સો ટકા મિત્રો ઝેડ જે છે એના કરતા નીચે ખરેખર આપણે મૂકશું હું ઝેડ ને સેજ મિત્રો ઉપર લઈ લઉં છું ચાલો માનો કે ઝેડ જે છે એને આપણે અહીંયા મૂકીએ છીએ તો અહીં જરાક વાંચીએ કે પી ને આપણે ક્યાં મૂકવાનો ઝેડ ના દક્ષિણમાં મૂકવાનો ઝેડ નું દક્ષિણ નીચે આવે તો આપણે માનો કે આપણે અહીંયા ક્યાંક પી જે છે મિત્રો સેટ કરીએ આ જે છે એ દક્ષિણ દિશા છે બરાબર ચાલો હવે મિત્રો ક્લિયર આપણને ખ્યાલ આવી જશે તો એવું આપણને કહે છે કે ભાઈ વાય ની કઈ દિશામાં પી છે બરોબર ધ્યાન રાખજો વાય ની કઈ દિશામાં પી ખરેખર કહેવાય ખ્યાલ ન આવતો હોય તો અહીંયા જે વાય છે અહીંયા મિત્રો તમે કાલ્પનિક રેખા દોરી શકો છો ગમે ત્યાં જરૂર પડે અહીંયા કાલ્પનિક રેખાઓ મિત્રો દોરી શકો છો આ ઉત્તર છે આ દક્ષિણ છે આ પૂર્વ છે આ પશ્ચિમ છે અને આ મિડલમાં પોતે વાય છે તો વાય જે છે એની કઈ તરફની દિશામાં પી જે છે મિત્રો આવેલો છે તો સિમ્પલ મિત્રો આપણે કહી શકીએ છીએ કે આ જે છે મિત્રો આપણે ઉત્તર હતું આ વાય નું દક્ષિણ હતું આ વાય નું મિત્રો ખરેખર તો દક્ષિણ અને પશ્ચિમ ની અંદર મિત્રો જે પી જે છે એ મિત્રો આવેલો છે કહી યોગ્ય જવાબ જે છે મિત્રો કયો આવે દક્ષિણ પશ્ચિમ બરાબર તો આપણે આવું કહી શકીએ છીએ કે ભાઈ દક્ષિણ અને પશ્ચિમ જે છે એની અંદર મિત્રો ખરેખર એનું સ્થાન જે છે મિત્રો એની અંદર રહેલું છે એવું આપણે કહી શકીએ છીએ તો આની માટે યોગ્ય જવાબ જે છે મિત્રો આપણે અન્ય રાખવો પડશે કેમ કે આવું આપણને ઓપ્શનમાં ક્યાંય આપેલું નથી બરાબર ચાલો જોઈએ મિત્રો આગળનું એક્ઝામ્પલ ચાલો ત્યાર પછી મિત્રો કોડિંગનો પ્રશ્ન જોઈએ તો મિત્રો કોડિંગમાં એક ખાસ એક ધ્યાન દેવાનું છે કે જો અહીંયા તમને શું કહે છે કે ભાઈ જી બી ઓ ક્યુ અને એક્સ બરાબર આ જે અક્ષરો જે છે એ મિત્રો ખરેખર હેપી માટે મિત્રો વપરાયેલા છે એનો મતલબ એવો થયો કે હેપીના કોઈ સંકેત કાઢવામાં આવે તો એ સંકેતો મિત્રો આવા મળી રહ્યા છે તો બરોબર ધ્યાન જો તમને મિત્રો એક ક્રોસ શબ્દ આપેલો છે તો ક્રોસ માટે કયા અક્ષર મિત્રો વપરાતા હશે તો ખાસ ધ્યાન રાખવાનું હોય કે આ શબ્દ છે આ એના જવાબો છે આ શબ્દ છે તો એના જવાબો મિત્રો માંગ્યા છે આપણી પાસે તો હું એમ કઉ છું કે આને આ રીતે મિત્રો ખરેખર ખૂબ મજા આવશે જુઓ તમે કે જે શબ્દ જે છે ને એને મિત્રો હંમેશા પહેલા લખો કેમ કે આની અંદરથી જો દર વખતે એકમાં શબ્દ લખો ને એકમાં જવાબ લખો છે તો મિત્રો ક્યારે ગોટાળે જે છે તમે ચડશો ચાલો શબ્દમાંથી આપણે જવાબ કઈ રીતે બન્યા છે એ જરાક જોઈ લઈએ

જે છે એ મિત્રો કહી શકાય કેમ કે આ શબ્દ હતો અને આ શબ્દ છે આ જ નિયમ લગાડજો કે સી જે છે એની કરતા પહેલા કોણ આવે તો આપણને ખ્યાલ આવશે મિત્રો કે બી આવે બરોબર છે ચાલો તો હવે મિત્રો એના કરતા ઊંધું આર છે તો મિત્રો અહીંયા એસ આવશે ઓ જે છે એની પહેલા કોણ આવશે તો કે એન આવશે કેમ કે એમ એન ઓ બરોબર છે ચાલો એસ જે છે એના પછી શું આવે આર એસ તો ટી આવે તો એસ જે છે એના પહેલા શું આવે એસ ની પહેલા મિત્રો આપણે આર કરશું તો આ રીતે આપણને સચોટ જવાબ જે છે મિત્રો સિમ્પલ મળી જાય કે બી એસ એન ટી આર બરોબર બી એસ એન ટી આર એટલે અહીંયા તમે જોઈ શકો છો કે બી એસ એન ટી આર એટલે બી ઓપ્શન જે છે મિત્રો આની માટે યોગ્ય કહી શકાય છે ચાલો જોઈએ મિત્રો આગળનું એક્ઝામ્પલ ચાલો ત્યાર પછી મિત્રો જોઈએ તો આપણને નીચે કેટલાક શબ્દો આવ્યા પછી એમ કહે છે કે ભાઈ અર્થપૂર્ણ ક્રમની અંદર આને ગોઠવવાનું છે બરોબર તો પુસ્તક છે પલ્પ છે લાકડું છે જંગલ છે અને કાગળ છે તો મિત્રો આને કેવી રીતે આપણે યોગ્ય રીતે ગોઠવશું તો સૌથી પહેલામાં પહેલું જે છે મિત્રો એક જંગલ હોય બરોબર છે અને જંગલની અંદર મિત્રો શું આવેલું હોય તો બરોબર ધ્યાન રાખજો જંગલની અંદર તમને લાકડું જોવા મળતું હોય તો જંગલની અંદર મિત્રો લાકડું જે છે એ સમાયેલું છે લાકડું જે છે એની અંદર શું રહેલું છે તો જો પલ્પ પલ્પ એટલે શું તો કે ખરેખર એક લાકડો જે છે એનો મિત્રો માવો કહી શકાય બરોબર જેમ ફળ હોય દાખલા તરીકે કેરી છે તો કેરી ની અંદર નો જે ભાગ છે આપણે એનો પલ્પ અથવા તો એનો અર્ક કહીએ છીએ બરોબર તો લાકડું કોઈ હોય તો એની અંદર મિત્રો પછી શું હોય એની અંદર પલ્પ હોય છે ચાલો પલ્પ જે છે એની અંદર થી મિત્રો શું બનતું હોય છે તો કે પછી એમાંથી મિત્રો કાગળ જે છે એ બનતો હોય છે અને કાગળો દ્વારા મિત્રો શું બનતું હોય છે તો કે પુસ્તક જે છે એ મિત્રો બનતું હોય તો આવી રીતે આનો ક્રમ જે છે એ કંઈક અર્થપૂર્ણ બની શકે બરોબર છે એટલે જો આના ક્રમ મિત્રો આ રીતે શરૂઆતમાં તમને આપેલા હોય કે ભાઈ અને તો આનો સાચો જે છે યોગ્ય ક્રમ આપણે મિત્રો કહેવાનો હોય છે તો આપણને ખ્યાલ છે કે જંગલ એટલે મિત્રો શું આવશે ચાર આવશે લાકડા માટે આપણે ત્રણ જે છે એ નેક્સ્ટ આવે છે પલ્પ માટે મિત્રો બે નંબર આવે છે કાગળ માટે જે છે એ આપણે પાંચ કહી શકીએ પુસ્તક જે છે એનો મિત્રો એકડો આવે છે તોનો સાચો જવાબ જે છે એ ચાર ત્રણ બે બરોબર છે ચાર ત્રણ બે તો ચાર ત્રણ બે વાળું એક જ છે બરાબર પાંચ અને એક તો આનો યોગ્ય ઓપ્શન જે છે એ આ કહી શકાય ઘણા એને એમ થાય કે ભાઈ અમે પુસ્તક થી શરૂઆત કરીએ તો કે પુસ્તક જે છે એ કાગળમાંથી બને છે અને કાગળ જે છે એ પલ્પમાંથી બને છે અને પલ્પ જે છે એ લાકડાની અંદરથી બનતું હોય છે અને લાકડું જે છે એ જંગલની અંદર મળતું હોય છે તોય ચાલે તો પછી આવો ઓપ્શન હોવો જોઈએ એક પાંચ બે ત્રણ ચાર આમ ઊંધો ક્રમ આમાં હોય તો એ પણ મિત્રો અર્થપૂર્ણ ગોઠવણી જ બતાવે છે બરાબર પણ એવું મિત્રો ડબલ તમને ન જોવા મળતું હોય ચાલો જોઈએ આગળનું ઉદાહરણ ચાલો ત્યાર પછી મિત્રો વાત કરીએ તો કોડિંગ ની અંદર છે સરસ મજાનું છે મિત્રો અહીંયા ત્રણ ત્રણ તમને સેટ આપ્યા છે એમાં અંક પણ મિક્સ છે અને સાથે સાથે મિત્રો આપણે એબીસીડી ના આંકડા પણ મિક્સ છે બરાબર તો આની માટે શું કરી શકાય તો ઘણી બધી રીતે મિત્રો રેન્ડમલી આની અંદર થઈ શકે દાખલા તરીકે પહેલી નજર તો મિત્રો અહીંયા મારો તો તમને ખ્યાલ છે કે મધ્યમાં જુઓ તમે એ બી સી અને મિત્રો ડી તો આપેલા છે તો સો ટકા જવાબમાં શું આવશે એ બી સી ડી ઈ આવશે બરાબર એટલે એક તો વસ્તુ મિત્રો ક્લિયર જ થઈ ગઈ છે આની અંદરથી કે જે તમારો મધ્ય અંક જે છે અંદર મિત્રો એ જે છે એ રહેલો છે બરોબર તો આની અંદરથી જવાબ આ ત્રણ તો મિત્રો હોય શકે કોઈ પણ પરંતુ આપણે શ્રેણી પર એક નજર નાખીએ તો મિત્રો આ પાંચ છે પાંચ પછી ચાર આપેલા છે પછી છ આપેલા છે પછી ત્રણ આપ્યા છે તો નેક્સ્ટ મિત્રો શું આવતું હોય તો જોઈએ અહીંયા તો અહીંયા મિત્રો એકડો ઘટેલો છે બરાબર અહીંયા તમે જુઓ તો મિત્રો બગડો જે છે એ વધેલો છે અહીંયા જુઓ તો મિત્રો તગડો જે છે એ ખરેખર ઘટેલો છે 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 તો ચોગડો જે જે એ એ મિત્રો મિત્રો વધેલો એટલે એટલે કે અંદર આવતા હોય બરાબર છેલ્લો અંક જે છે આપણો કયો આવતો આવતો હોય હોય સેવન જવાબ આવતો હોય તો ઈ સેવનમાં પણ મિત્રો બે છે આવું મૂકે થોડી ઘણી મગજમારી મિત્રો રાખતા હોય છે બરાબર તો બસ હવે સિમ્પલ મિત્રો આ ત્રીજા નંબરની ટ્રાયમાં જોઈએ આપણો જવાબ લાવ્યો હતોડ માંથી એને વાય કર્યો છે એક્સ કર્યો છે ઉલ્ટા ક્રમમાં મિત્રો અહીંયા ઉતરી ગયા છે જો તો જે છે મિત્રો કયું આવે એ જ મિત્રો મૂકવાનું છે તો ડબલ્યુ થી આગળ જો મિત્રો જોઈએ તો આપણને વી જે છે મિત્રો સિમ્પલી જોવા મળતો હોય છે યોગ્ય જવાબ જે છે એ કયો આવશે વી ઇ સેવન જે છે મિત્રો યોગ્ય છે ઓપ્શન નંબર બે જે છે એ ખરેખર સાચું છે બરાબર તો આની અંદર તમે આ રીતે પણ સિમ્પલી નક્કી કરી શકો છો અથવા તો તમારો મગજ બીજી રીતે ચાલે તો એમ પણ મિત્રો ચલાવી શકો છો બરોબર છે ચાલો જોઈએ મિત્રો આગળનું ઉદાહરણ ચાલો ત્યાર પછી મિત્રો જોઈએ તો અહીંયા તમને કોડિંગ પ્રકારની રચના આપેલી છે શ્રેણી પૂરવાની છે તો મિત્રો આવું ઘણી બધી વખત આવી ગયું પણ આજે આની અંદર થોડુંક મિત્રો ખાસ સમજી લેજો કેટલાકના પ્રશ્નો છે મિત્રો એ તમારા સમાધાનમાં તમને મળી જશે આ શ્રેણીને આપણે હંમેશા એમ મૂકેલી છે કે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર ને સોળ બરોબર ધ્યાન રાખજો આના કુલ અક્ષર તમને મિત્રો કેટલા જોવા મળે છે તો કે સોળ જે છે મિત્રો તમને જોવા મળે છે બરાબર તો હવે સિમ્પલી વસ્તુ છે મોસ્ટ ઓફ આ બેકી ની અંદર હોય છે પણ એકીમાં આવે ખરું એવું નથી કે નો જ આવે તો સોળ અક્ષર છે તો પહેલું આપણી નજર જે છે એ કેવી જાય તો કે કાં તો તમે આની ચાર ચાર ની જોડી બને નાખશો તો સિમ્પલી મિત્રો જવાબ કંઈક આવી જશે તો બરોબર ધ્યાન રાખજો ખાસ આની અંદર સમજવા જેવું છે ક્યારેક આવું પણ બનશે જવાબ માનો કે નો પણ આવતા હોય તો અહીંયા જોઈએ આપણે કે અહીંયા એ જે છે એને રાખીએ બી જે છે એ રાખીએ હું ફરીથી એકવાર તમને લખીને બતાવી દઉં જેથી કરીને તમને એકદમ ક્લિયર જે વસ્તુ છે એ સમજાય બરોબર છે ચાલો માનો કે અત્યારે મેં મારી માનસિકતા પ્રમાણે સોળ અક્ષર છે તો એને મિત્રો ચાર ચાર ના ઝુમખા બનાવવાનું મેં નક્કી કરેલું છે તો સિમ્પલ મિત્રો આ ચાર ને આપણે જોડીએ તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે એક જે છે ટુકડો અહીંથી પડશે બરાબર પછી એક બે ત્રણ ને ચાર એટલે બીજો ટુકડો મિત્રો અહીંથી પડે છે પછી એક બે ત્રણ ને ચાર ત્રીજો ટુકડો મિત્રો અહીંથી પડે છે અને એક બે ત્રણ ને ચાર બરાબર મોસ્ટ ઓફ આ રીતે સોલ્વ થતું હોય છે પણ ક્યારેક મિત્રો બકરી ડબ્બામાં ન આવી જાય એના માટે મિત્રો આ મુદ્દો જે છે હું ખાસ લઉં છું તો મેં હંમેશા તમને શું કીધું કે આની અંદર આવતું પેટર્ન જે છે ને મિત્રો ચોક્કસપણે કંઈક સમાન તમને જોવા મળતી હોય તો મિત્રો સિમ્પલી છે કે તમે આ બેને જો કદાચ સરખાવાની કોશિશ કરશો તો તમને ખ્યાલ છે કે અહીંયા ડબલ એ છે કે અહીંયા ડબલ એ માનો કે થતા હશે બરોબર ત્રણ નંબરમાં બી છે તો ત્રણ નંબરમાં બી આવતા મિત્રો આ વસ્તુ મળતી હશે તો એ એ બીબી જે છે મિત્રો અહીંયા તમને જોવા મળી રહ્યું છે હજુ સુધી આપણે રાજી છીએ બરાબર પણ અહીંયા પેટર્નમાં ચેક કરો તો આનો છેલ્લો સી છે આનો છેલ્લો બી છે ઉપરાંત જો આ બે પરથી કંઈક લાવવા માંગતા હોય તો આનું પણ પહેલું સ્થાન ખાલી છે આનું પહેલું સ્થાન ખાલી છે તો તો મન ફાવે મૂકી શકાય છે મતલબ કે આ બધાની અંદર સમાન વસ્તુ જે છે એ બરાબર ધ્યાન રાખજો આ બધાની અંદર કંઈક સમાન વસ્તુ જે છે મિત્રો નથી જોવા મળતી આવું શા માટે બને તો આવું ક્યારેક બને કેમ કે આ પેટર્ન જે છે ને બરોબર ધ્યાન રાખજો સતત ચાલતી હોય બની શકે કે આ ના બદલે ખરેખર પંદર અક્ષરની પેટર્ન હોય બરોબર ધ્યાન રાખજો અને એક અક્ષર જે છે એ છૂટી જતો હોય આવું પણ મિત્રો ખાસ બની શકે છે તો જો મિત્રો આવી ઘટના તમને ક્યાંય જોવા મળતી હોય તો આના સોલ્યુશન માટે શું કરી શકાય તો બરોબર ધ્યાન રાખજો આ એ છે આ ખાલી સ્થાન છે બી છે પછી આ એ છે પછી આ એ છે પછી ખાલી પછી બી પછી આગળ વધીએ તો એ એ અને સી આપેલું છે પછી જોઈએ તો બી એ અને ખાલી સ્થાન આપેલું છે જો ચાર ચાર ની જોડીમાં આપણે મિત્રો અત્યારે ફ્લોપ જઈ રહ્યા છે તમે જોઈ લીધું બરોબર આવું પણ ક્યારેક બનશે ત્યારે મૂંઝાવું નહીં બરોબર તો શું કરી શકાય તો આ સોળ એટલે મિત્રો આને આવું પણ કહી શકાય કે પંદર અને એક એટલે એક તમે કોઈ પણ શરૂઆતમાં અથવા તો છેડા પર એક જે છે એ અક્ષર તમે છોડી શકો છો બરોબર તો એની માટે તમે કોઈ પણ બાજુનો છોડી શકો છો શા માટે તો કે પંદર અક્ષર સુધી ચાલે છે ને પછી સોળમો અક્ષર જે છે એ વળી પાછો પહેલો અક્ષર જ હંમેશા આવી જતો હશે તો જો અહીંયા મિત્રો તમે પંદરનો સેટ વિચારો તો તમને કાં તો તમે પાંચ પાંચ જે છે એની મિત્રો ત્રણ જોડી કરી શકો છો બરાબર પાંચ પાંચ ની ત્રણ જોડી જે છે એ ગોઠવી શકો છો અથવા ત્રણ ત્રણ ની પાંચ જોડી પણ ત્રણ ત્રણ માં રિઝલ્ટ સારું ન મળે કેમ કે નકર ત્રણ ત્રણ જ અંક હોય બરાબર એટલે અહીંયા આપણે સિમ્પલી પાંચ પાંચ નું વિચારીએ 1 2 3 4 ને 5 તો આ પાંચે મિત્રો અહીંયા ટુકડો પાડી દઈએ છીએ 1 2 3 4 ને 5 તો અહીંયા મિત્રો ટુકડો પાડી દઈએ છીએ તો 1 2 3 4 ને 5 એ ટુકડો પાડીને જો આ છેલ્લું લટકણિયાને બહાર રાખીએ છીએ બરાબર ધ્યાન રાખજો

બરોબર એસીબી એસીબી વણી પાછું શું થાય એસી બી એટલે આગળ આ રીતે ચાલતું હશે તો આમાં અક્ષર તમે કયા પૂર્યા તો એક તો જાણે તમે સી પૂરો છે પછી મિત્રો બી પૂરો પછી સી પૂરો પછી ત્યાર પછી બી આવે છે આગળનામાં જોઈએ તો બી આવે છે અને પછી મિત્રો એ આવે છે તો સીબી સીબી બી એ જે છે એ મિત્રોનો યોગ્ય જવાબ છે અને કાઈક ચોક્કસ પેટર્ન જે છે એ પણ મિત્રો અહીંયા નીકળી રહી છે તો આની માટે યોગ્ય ઓપ્શન જે છે એ સીબી સીબી બી એ જે છે મિત્રો ખરેખર સાચું છે આવી રીતે પહેલો અક્ષર પણ તમે છોડી શકો છો તો છેલામાં તમારા અક્ષર નહીં છૂટે બરાબર કોઈ પણ રીતે ગણી શકો છો તો આ તો આપણી સરળતા માટે હોય છે પણ ક્યારેક આવું કરવા છતાંય ટુકડા મેચ ન થાય તો મિત્રો અહીંયા પણ આમ પણ તમે સમજી જ શકો છો કે પંદરને રાખો અને એકને મિત્રો છોડી દો તો પણ પેટર્ન તમારી સેટ થતી હોય બરાબર ચાલો જોઈએ મિત્રો આગળનો એક્ઝામ્પલ ચાલો ત્યાર પછી મિત્રો કોડિંગમાં જોઈએ તો મિત્રો ક્યાંક કોડિંગની અંદર એબીસીડીની જરૂરિયાત પડતી હોય ક્યાંક નો પડતી હોય મિત્રો આપણી જે માનસિકતા છે એના પર મિત્રો આપણને કેટલું ફાવે છે એના પર ડિપેન્ડ છે તો અહીંયા તમે જરાક ચેક કરો કે અહીંયા તમને એક સેટિંગ સરસ મજાનું આપ્યું છે કે એમાંથી મિત્રો એફ બને છે તો બી સી ડી અને ઈ બરોબર છે જો ચાર અક્ષર છૂટે છે અને પાંચમું મિત્રો એફ આવે છે ઓકે ચાલો એ જ રીતે મિત્રો અહીંથી જરાક આપણે ચેક કરીએ તો જી અને એચ બે અક્ષર છૂટે છે બરોબર ધ્યાન જો ચાલો અહીંયા જરાક આપણે જોઈએ તો અહીંયા જે પછી મિત્રો જે કે એલ એમ અને એન છૂટે છે એટલે ચાર અક્ષર છૂટે છે તો અહીંયા પછી ઓ જે છે તો ઓ પછી પી અને ક્યુ બે અક્ષર છૂટે છે અને આર જે છે મિત્રો આવી જાય છે તો જોઈ શકો છો કે ચાર બે ચાર બે ચાલે છે તો અહીંયા પણ કંઈક એવા જ પ્રકારનું તમને જોવા મળશે તો અહીંયા એન ઓ અને પી અને ક્યુ ચાર અક્ષર જે છે મિત્રો અહીંયા તમને છૂટેલા જોવા મળે છે પછી આર પછી જોવો તો એસ ટી બે અક્ષર છૂટે છે અને યુ જે છે મિત્રો આવી જાય છે તો આવી કાંઈક પેટર્ન જે છે એ ચાલી રહી છે તો સિમ્પલી મિત્રો આપણે આવો જવાબ આપી શકીએ કે નવા અક્ષરની શરૂઆત ક્યાંથી થાય છે એ પણ ખાસ મહત્વનું હોય છે કદાચ માનો કે આપણે એવું વિચારે કે ભાઈ આઈ પછી સીધો જ જી આવે છે તો આર પછી સીધો એસ નથી આવેલો બરોબર તો કદાચ એ પેટર્ન ને ઝુંખાની જરૂરિયાત ન પણ પડે માટે અહીંયા મિત્રો સિમ્પલી ચેક કરીએ કે ચાર બે વાળું જે ફોલો કરતું હોય એ જ વસ્તુ મિત્રો ખરેખર સાચી છે તો જરાક અહીંયા મિત્રો બે નંબરમાં ખાલી ઉડતી નજરે તમે ચેક કરી લો તો અહીંયા જો એચ આઈ જે કે અને એલ છોડો તો મિત્રો તમને એમ જે છે એ મિત્રો જવાબ મળશે બરાબર એમ પછી એન અને ઓ છોડી દો તો તમને નેક્સ્ટ પી જોવા મળશે અહીંયા ચાર છૂટેલા છે અહીંયા બે છૂટેલા છે તને યોગ્ય જવાબ જે છે મિત્રો એચ એમ પી જે છે એ કહી શકાય છે આવી જ ઘટના બીજામાં જો થતી હોય તો મિત્રો ખોટા પડીએ બરાબર પણ એને સેટિંગ કરીને જ ખાસ કરીને કાંઈક મૂકેલું હોય છે ચાલો જોઈએ આગળનું ઉદાહરણ કેવા પ્રકારનું છે ચાલો ત્યાર પછી મિત્રો જોઈ તો નાનકડો એવું એક્ઝામ્પલ છે કોડિંગમાંથી કે કે એને મિત્રો એને બે કીધા છે અને બી ને એને છત્રીસ કીધા છે તો યુ જે છે એને શું કહેવાય તો એને મિત્રો બગડો તો નો જ એનો જે ક્રમ જે છે એ ખરેખર તો કાયદેસર એકડો છે પણ એને શું કર્યું છે બે વડે ગુણો તો તમને કેટલા જોવા મળે બે જોવા મળે પણ આમાં થાય છે કે નહીં મિત્રો ખાસ જોવું પડે આ એમ અને ઈ જે છે એની અંદર મિત્રો ખાસ તમારે જોવું પડે તો એમનો ક્રમ જે છે એ આપણે ખબર છે કે અહીંયાથી વડે છે એટલે એમનો ક્રમ મિત્રો તેરમો છે અને ઈનો ક્રમ જો મિત્રો આપણે જોઈએ તો સિમ્પલી આપણને એબીસીડી ની અંદર પાંચમો જોવા મળે છે તો આપણને ખ્યાલ છે કે આનો જવાબ મિત્રો કેટલો આવે અઢાર આવે પણ એને અઢાર નથી લાવેલા એના બમણા કરીને એને કેટલા દેખાડે છે છત્રીસ દેખાડે કાઢ્યા છે તો મિત્રો વાત થઈ ગઈ પૂરી જવાબ તમારો આવી ગયો તેના ક્રમ તો ખરા પરંતુ બરોબર છે જો એના કરતા બમણો જવાબ કહેવામાં આવી રહ્યો છે તો જે આપણી પાસે મિત્રો વાય છે ઓ છે અને યુ છે તો આપણને ખ્યાલ છે કે ભાઈ એક્સ વાય અને ઝેડ એટલે આ અક્ષર જે છે મિત્રો પચીસ મો તમને અહીંયા બતાવે છે ઓ જે છે એ મિત્રો તમને પંદર નંબરનો અક્ષર બતાવે છે યુ નો અક્ષર જુઓ તો મિત્રો ટી ટ્વેન્ટી એના પછી ખરેખર યુ આવે અને આનો ક્રમ જે છે મિત્રો તમને ત્યાં એકવીસ નંબરનો જોવા મળશે તો જો સિમ્પલ આના ટોટલ મારવામાં આવે તો આ પચીસ ને ત્રીસ ને ચાલીસ પચાસ ને સાઈઠ આનો ટોટલ મિત્રો કેટલો મળે છે એકસઠ નો ટોટલ મળે પણ એ ખરેખર ન ચાલે એના કરતા બમણો જવાબ હોવો જોઈએ એટલે મિત્રો બે કરીએ અને છ દુને કેટલા કરશો બાર કરશો તો એકસો બાવીસ જે છે મિત્રો આની માટે યોગ્ય જવાબ આપણે સમજી શકીએ છીએ બરાબર ચાલો જોઈએ આગળનું ઉદાહરણ કેવા પ્રકારનું છે ચાલો ત્યાર પછી મિત્રો જોઈએ તો સામાન્ય જ્ઞાનનો પ્રશ્ન કહી શકાય કે ભાઈ કયો શબ્દ અલગ પડે છે બરાબર તો ભાઈ ગિટાર આપેલું છે વાયોલિન આપેલું છે બેન્જો આપેલું છે અને વાંસળી આપેલું છે સાવ સાદુ લોજિક મિત્રો ક્યાંય નથી ચાલતો હતો બરાબર ખાસ કરીને આની અંદરથી જ્યારે ગણિતની અંદર પૂછવામાં આવે છે જ્યારે અંકો કે કયો અંક અલગ પડે છે ત્યારે મિત્રો ઘણા મૂંઝવણો થતો હોય છે એવું પણ એક્ઝામ્પલ આપણે આગળ આવવાના છે એટલે મતલબ કે એવું સાવ નો વિચારતા કે આ ચાર શબ્દોમાંથી કયો શબ્દ અલગ પડે છે તો કે આ ત્રણ શબ્દો જે છે એ બે કરતા વધુ અક્ષર વાળા છે અને આમાં ફક્ત બે જ અક્ષર છે એટલે આ જુદો છે આવું કંઈ વિચારવાનું આવતું હોતું નથી આને મિત્રો કોઈ લોજિક ન કહેવાય બરોબર ધ્યાન રાખજો એટલે આવા જીણકા એવા લોજિકો મિત્રો નથી લાગતા હોતા કોઈ ચોક્કસ હોય છે તો મિત્રો ગિટાર છે વાયોલિન બેન્જો અને વાંસળી આની અંદર મિત્રો એક સિસ્ટમ છે તમે મિત્રો ચેક કરો જરા ગિટાર જે છે એ મિત્રો એક તાર દ્વારા રચેલી રચના છે અને તાર દ્વારા મિત્રો વાગતી હોય છે બરોબર ધ્યાન રાખજો વાયોલિન જે છે એ પણ એની અંદર પણ મિત્રો તાર જે છે એનો સમાવેશ થતો હોય છે એવા પ્રકારનો આ વાદ્ય છે બરોબર છે બેન્જોની જો વાત કરીએ તો બેન્જો પણ મિત્રો એક તાર આધારિત વસ્તુ જે છે ને એના પરથી મિત્રો એ વાગતી હોય છે બરોબર પરંતુ અહીંયા મિત્રો જો સેજ લોજિક લગાડીએ વગાડવાની અંદર તો મિત્રો આ એક જ વસ્તુ એવી છે કે મિત્રો એ હવાથી વાગતી હોય છે બરોબર અથવા એમ પણ કહી શકાય કે મુખ વડે જે છે આપણે વાંસળી વગાડતા હોઈએ છીએ આ જે બધી વસ્તુઓ જે છે મિત્રો એક જ પ્રકારની પેટર્નમાં આવે છે જ્યારે આ છેલ્લે વાંસળી જે તમને આપેલું છે એક અલગ પેટર્ન છે તો મિત્રો અહીંયા સિમ્પલ જવાબ જે છે આપણે શું કહી શકીએ આવી રીતે કંઈક બધાય કરતા અલગ જે છે મિત્રો ગોતવાનું હોય છે એટલે વાંસળી જે છે મિત્રો આની માટે યોગ્ય જવાબ જે છે આપણે કહી શકીએ છીએ કે જે આપણે મુખ વડે અને એને હવા દ્વારા જે છે એ વગાડતા હોય છે અથવા એમાં તારની કોઈ રચના મિત્રો હોતી નથી બરાબર ચાલો જોઈએ મિત્રો આગળનું એક્ઝામ્પલ ચાલો ત્યાર પછી મિત્રો જોઈએ તો જો અહીં એક ગાણિતિક રચના તમને આપેલી છે કે અહીંયા એક છે બે ત્રણ ને ચાર જોડીઓ આપેલી છે મિત્રો હમણાં ઘણા બધા એક્ઝામોની અંદરથી મિત્રો આ વસ્તુઓ પૂછે છે અને ઘણા બધા એકદમ ચર્ચાસ્પદ આ મુદ્દો જે છે મિત્રો બની ગયો છે તો હું તમને સિમ્પલ એટલું કે આ પૂછવામાં આવે છે છે ત્યારે આની પાછળ ગાણિતિક જે એ રહસ્ય છુપાયેલું હોય છે અને કોઈ ગાણિતિક પ્રોસેસ જે છે આની અંદર કરવામાં આવતી હોય છે સીધું બાહ્ય રીતે ઓળખવાનું ક્યારેય કોઈ જિંદગીમાં ન પૂછે કોઈ આવું ન પૂછે બરોબર શૂન્ય છે આ શૂન્ય છે આ શૂન્ય છે આ છે તો આ ચારમાંથી કયું અલગ પડે છે આવું કોઈ ન પૂછે બધાને ખબર છે કે આ બધા મીંડું છે અને આ એક બગડો છે બરાબર આવી કોઈ વાત નથી એટલે અત્યારે હું તમને એમ કેવા માંગુ છું કે આ ચાર ઝુમખામાંથી કયું ઝુમખું અલગ પડે છે તો સીધું આવું તો ક્યારેય ન હોય કે આ બધામાં શૂન્ય નથી ના એકમાં જ શૂન્ય છે એટલે આ મિત્રો અલગ પડે છે સાવ આટલું ટૂંકું ક્યાંય ચાલતું નથી નતેરી મેથડ અથવા તો એનો હેતુ જે છે મિત્રો મરી જતો હોય છે એટલે આવું એક તો જાણે ક્યારેય વિચારતા નહીં બરાબર બીજું પાછા એવું ભલા થઈ ન વિચારતા કે આ બધા જ ઝુમખામાંથી આ બંને જે છે ને બેકી છે બંને બેકી છે બાકી આમાં એકી બેકી છે એકી બેકી છે એકી બેકી છે આ કોઈ લોજિક આના ન હોય બરોબર છે આવા લોજિક ચેક કરવા માટે મુકતા નથી સાથે સાથે એવું પણ ન વિચારતા કે આ તમામે તમામ ઝુમખાની અંદરથી આ એક જ ઝુમખામાં એક તેંતાલીસ અવિભાજ્ય સંખ્યા છે બાકીના કોઈ ઝુમખામાં અવિભાજ્ય સંખ્યા નથી આવો પણ મિત્રો સાવ સિમ્પલ લોજિક નથી હોતું બસ આ મારે તમને ખાસ ચેતવવાના હોય છે બરાબર તો મિત્રો આની પાછળ ચોક્કસ ગાણિતિક પ્રક્રિયા જે છે એ ફોલો કરતી હોય છે તો સિમ્પલી મિત્રો જરાક અહીંયા વિચારજો આ બી નો બાદ બાકી કરો તો કેટલી મળે છે આ બીની બાદ બાકી મિત્રો તમને એ મળે છે હવે આગળ વિચારીએ છીએ અહીંયા જરાક આપણે બાદ બાકી ચેક કરીએ તો આની બાદ બાકી મિત્રો તમને કેટલી મળશે તેર મળી રહી છે અહીંયા જરાક આપણે ચેક કરીએ તો આની બાદ બાકીમાં તમને એકડો જોવા મળશે અહીંયા મિત્રો તમને તગડો જોવા મળશે અને આની બાદ બાકી જો કરવામાં આવશે તો આપણને પિસ્તાલીસ જોવા મળશે તો બરોબર ખાસ ધ્યાન રાખજો મિત્રો કે આ બે નો સરવાળો જો કરવામાં આવે તો તમને ચાર જોવા મળે છે આમના અંકોનો સરવાળો તમને ચાર જોવા મળે છે આમના અંકોનો સરવાળો તમને ચાર જોવા મળે છે આમના અંકોનો સરવાળો તમને નવ જોવા મળે છે તો આ વસ્તુ જે છે એને મિત્રો કાંઈક અલગ જે છે એવું આપણે કહી શકીએ છીએ બસ આવી રીતે મિત્રો કાંઈક સોલ્યુશન આના મિત્રો રહેલા હોય છે પછી શું થાય કે એક્ઝામ વાળા જે છે એ મિત્રો આ લોજિક પ્રમાણે જવાબ આપ્યો હોય પછી તમે સિમ્પલ એક એક બેકી મુજબ કહી દીધો અને પછી તમે મિત્રો કહો કે ભાઈ આવી રીતે જવાબ આવી રીતે પણ બની શકે પણ ખરેખર આની વાસ્તવિકતા મિત્રો આવી હોય છે બરાબર ઠીક છે આપણું મનુષ્યનું મગજ છે એટલે આપણે બધી રીતે વિચાર કરી શકીએ કે આમાં કંઈ મીંડું નથી ના એકમાં મીંડું છે બરાબર કાયદેસર રીતે મિત્રો આટલું સિમ્પલ લોજિક મિત્રો નથી હોતું ચાલો જોઈએ મિત્રો આગળનું એક્ઝામ્પલ ચાલો ત્યાર પછી મિત્રો જોઈએ તો સમસંબંધક તો આ પણ મિત્રો આપણે મગજથી જવાબ આપવાનો હોય અને કોઈ મેથડની કોઈ જરૂરિયાત ન હોય બરાબર એક ચોક્કસ પેટર્ન જે છે એ આપણે પકડવાની હોય છે રેસ જે છે તો એને મિત્રો થાક કીધો છે તો ઉપવાસને મિત્રો શું કહીશું જો ખાસ જે ના આ ઉપવાસ આપેલું છે તો એના એના તમામે તમામ સંબંધિત જ છે કે ભાઈ ઉપવાસ હોય તો કે ખોરાક ન ખાવાનો હોય ઉપવાસ હોય તો મિત્રો આળસિયે થાય સિમ્પલ વસ્તુ છે ઉપવાસ હોય તો ભૂખે આપણને લાગતી હોય છે અને ઉપવાસ હોય તો એની અંદર એના વિરુદ્ધ વસ્તુ જોઈએ તો જમવાનું એને મિત્રો ઉપવાસ કરતા વિરુદ્ધ પણ કહી શકાય છે બરાબર તો આપણે મિત્રો અહીંયા સિમ્પલી વિચાર શું કરવાનો હોય છે તો બરોબર ધ્યાન રાખજો તમને શું આપ્યું છે રેસ આપેલી છે તો મિત્રો આ રેસ જે છે એ ક્રિયા બતાવે છે જો તમે દોડો અથવા તો તમે ચાલો બરોબર ઝડપી તમે દોડો તો એનું પરિણામ જે છે ને એ મિત્રો શું આવે બરોબર ધ્યાન રાખજો એનું પરિણામ તમને શું નીકળે તમે રેસમાં ભાગ લો તો એનું પરિણામ શું નીકળે તો કે તમને થાક લાગે બરોબર તો અહીંયા તમને ઉપવાસ આપેલો છે તો આ ઉપવાસ તમે જો કરતા હોય તો ઉપવાસ કરો તો એનું પરિણામ તમને શું મળે બરોબર ધ્યાન રાખજો એનું પરિણામ તમને શું મળે

પાંચ અલગ અલગ ઘર છે એવું કહે છે અને ઘરના દરવાજા જે છે મિત્રો ઉત્તર તરફ છે જ્યારે લાઈનમાં ગોઠવણી હોય ત્યારે મિત્રો ખાસ જે નાખજો એમના મોઢા જે છે ને મિત્રો મોસ્ટ ટાઈમથી વસ્તુ હોય છે એટલે આ જે ઘર તમને પાંચ આપેલા છે આ એક ઘર છે આ બે ઘર છે માનો કે આ ત્રણ ઘર છે એવી રીતે આ ચોથું ઘર છે અને આ મિત્રો પાંચમું આની અંદર આપણે પાંચે પાંચ ઘર ગોઠવવા છે મુખ્ય શરત કઈ છે કે આમના મુખ જે છે ને મિત્રો ઉત્તર દિશામાં છે આનો ફાયદો શું તો આમના મોઢા ઉત્તરમાં હોય એટલે આપણે ડાબા જમણાની જરૂરિયાત પડશે તો આપણે જમણાને આપણું જમણું કહીશું ડાબાને આપણું ડાબું કહીશું જો ઉત્તર તરફ મોઢા હોય તો આના કરતાં વિરુદ્ધ મોઢા હોય એટલે તરત જ આપણા હાથ બદલી જવા જોઈએ તો મિત્રો આ ડાબું થઈ ગયું ને આ જે છે જમણું થઈ જાય બસ આ મિત્રો મહત્વની બાબત છે ચાલો શરૂઆત કરીએ કે એની વાત કરે છે સીધા તો ન જ બેસાડી શકાય આ એની વાત કરે છે આ એ જે છે એ બી ના જમણી બાજુએ છે આ એ જે છે એ બી ના જમણે છે તો બી મિત્રો આ બાજુ હોય તો એના જમણામાં એ જે છે એ બેઠો કહેવાય ને તો એ જે છે એ બી ના જમણી બાજુએ છે તો બેસાડી દીધો બરાબર છે તો આ ઝુમકું ક્યાં હોય એ અત્યારે નક્કી નથી આગળ જોઈએ ઈ ની વાત કરે છે કે ઈ જે છે એ મિત્રો સી ની ડાબી બાજુએ છે માનો કે મારે જો સી ને અહીંયા કરવાનો હોય તો સી ની જમણી આ કહેવાય સી ની ડાબી આ કહેવાય તો ઈ ને મિત્રો એના ડાબા પડખે બેસાડવાનો છે તો આપણે આવું કહી શકીએ છીએ કે આજે ઈ જે છે એ સી ના ડાબી બાજુની અંદર બેઠો છે કેમકે આ વિભાગ જે છે આખા ડાબી તરીકે ચાલે છે આ વિભાગ જે છે આખે આખો જમણી તરીકે ચાલે છે આપણે ક્યારેય નહીં ભૂલીએ બરાબર પણ આગળ વાંચીએ વાક્ય પૂરું નહોતું થયું પણ એની જમણી બાજુ એ છે કોણ જેની વાત કરતા હતા એ બરાબર વાત કોની હતી ઈ ની હતી કે ઈ જે છે એ મિત્રો સી કરતા તો ડાબે પણ એ કરતા જમણી બાજુ એ રાખજો તો ખ્યાલ આવી ગયો કે આ ગોઠવણી અહીંયા પણ આવી શકે અહીંયા પણ આવી શકે પણ અહીંથી કેન્સલ થશે આ બાજુ જો હું ચિત્ર દોરતો હોત પાણીમાં મારે લીટો મારવો પડે શા માટે લીટો મારવો પડત તો કે ઈ જે છે ને ઈ એના જમણી બાજુએ તમારે રાખવાનો છે તો એ માનો કે અહીંયા છે તેના જમણી તરફમાં આપણે ઈ ને રાખવાનો છે માટે ચાલો આગળ વાંચીએ બી ની વાત કરીએ તો મિત્રો બી જે છે એટલે કે આ પોતે મુકાઈ ગયેલો છે એ મિત્રો ડી ના જમણા તરફે હોવો જોઈએ બરોબર તો ડી જે છે એ આ બાજુ ક્યાંક આગળ જ હોય તો જ એનું જમણું જે છે આ બાજુ થતું હોય તો મિત્રો બી જે છે ને ડી ના જમણી તરફમાં મિત્રો ગોઠવવાનું છે તો ગોઠવણી આપણી ક્લિયર થઈ ગઈ છે અહીંયા ડી હોવો જોઈએ અહીંયા બી હોવો જોઈએ અહીંયા એ હોવો જોઈએ અહીંયા મિત્રો ઈ હોવો જોઈએ અહીંયા મિત્રો સી હોવો જોઈએ તો મધ્ય સ્થાનની અંદર તમને કઈ કિંમત કોણ મૂલ્ય અથવા તો કયું ઘર જે છે એ દેખાય છે તો મધ્યમાં તમારે એ ઘર જે છે એ આપણે કહી શકીએ છીએ બરાબર ચાલો જોઈએ આગળનું ઉદાહરણ ચાલો ત્યાર પછી મિત્રો જોઈએ તો ખાલી સ્થાન પૂરો આ પણ મિત્રો ખરેખર એક પ્રકારની શ્રેણીને જ આધારિત વસ્તુ હોય છે બરાબર કોઈ ગાણિતિક ક્રિયા હોય છે સરવાળા માંદમે કે ગુણાકાર ભાગકાની ક્રિયા વર્ગ અને ઘનની ક્રિયા હોય એના આધારે જ આ વસ્તુ પૂરાતી હોય છે તો અહીંયા સંબંધ પહેલા મિત્રો ગોતવો પડે કે આડો સંબંધ અથવા તો ઊભો સંબંધ કેવી રીતે કાંઈક ચાલી રહ્યો છે તો એક સિમ્પલ મિત્રો નાનકડું આની અંદર રહસ્ય છે જરાક આપણે વિચાર કરીએ કે કદાચ અહીંયા હું એવું કહેવા માંગુ છું કે પ્રથમ લાઈન છે બરોબર ધ્યાન રાખજો પ્રથમ લાઈન જે છે પ્રથમ લાઈન એટલે કે હું અહીંયા ઊભી લાઈનની વાત કરી રહ્યો છું પ્રથમ જે ઊભી લાઈન જે છે એના મિત્રો તમારે અડધા કરવાના બરોબર ધ્યાન રાખો સાથે સાથે આગળ વધીએ છીએ વચ્ચેની જે લાઈન તમને દેખાય છે વચ્ચેની તો જે વચ્ચેની લાઈન જે છે ઊભી લાઈન વચ્ચેની ઉભી લાઈન એના મિત્રો તમારે એના કરતા વિરુદ્ધ ક્રિયા એટલે કે બમણા કરવાના છે તો મિત્રો તમારો જવાબ સિમ્પલી આવી રહ્યો છે તમે જોઈ શકો છો ચાલો આના મિત્રો અડધા કરો એટલે કેટલા થાય ત્રણ થાય અને મિત્રો જો આના કરો તો કેટલા થાય થાય તો તો આ ભેગા કરો કેટલા મળે પચીસ મળે બરાબર યાદ રાખજો ચાલો બીજું આપણે ચેક કરીએ અહીંયા મિત્રો તમે જોઈ શકો છો આના અડધા કરો તો ચાર થાય અને વધતા મિત્રો આના બમણા જો કરી નાખો તો કેટલા થાય બાર તો બાર ને ચાર કેટલા થશે સોળ થશે તો આ બીજું પરિણામ આ મળી ગયું તો એવી જ રીતે મિત્રો ત્રીજો અને અંતિમ આપણો જવાબ જે છે એ આપવો હોય તો આના અડધા કરો તો છ થાય આના જો બમણા કરો તો મિત્રો દસ થાય તો આનો યોગ્ય જવાબ કયો આવે સોળ જે છે એ આપણે કહી શકીએ છીએ તો આનો સાચો જવાબ જે છે મિત્રો આપણે સોળ જે છે એને પસંદ કરી શકીએ તો આવી રીતે કોઈ બે ની અંદર પરફેક્ટ નિયમ લાગતો હોય એ નિયમ દ્વારા ત્રીજું જે છે એ આપણે ખરેખર ફોલો કરતો હોય છે ચાલો જોઈએ આગળનો એક્ઝામ્પલ કેવા પ્રકારનું છે ચાલો ત્યાર પછી મિત્રો જોઈએ તો રીઝનિંગમાંથી મિત્રો પદાનું ક્રમ એક સરસ મજાનો મિત્રો નાનકડો ટોપિક છે બરાબર તો અહીંયા જોઈએ કે હરોળની અંદર મિત્રો કનુ આગળથી દસમા ક્રમે છે અને મનુ પાછળથી પચીસમા ક્રમે બેઠો છે ટીનું જે છે એ બંનેની વચમાં બેઠો છે જો હરોળમાં પચાસ મિત્રો હોય તો ટીનું આગળથી કયા ક્રમે બેઠો છે તો એક સરસ મજાનો મિત્રો પ્રશ્ન છે આમાં બે ઘટનાના નામ આપ્યા છે જેમાં આગળ જે છે એને આપણે આ બાજુ રાખીએ છીએ ચાલો આગળ જે છે

મિત્રો બંનેની વચમાં બેઠો છે તો એને બેસાડવો ક્યાં તો એનું ચોક્કસ એક લાવવા માટે મિત્રો આપણે આવું ફાઇનલી કહી શકીએ છીએ કે જે ભાઈ આ કનુ જે છે અને જે મનુ જે છે આમના વચ્ચે કેટલા છે પહેલો તો એ આપણે એક નક્કી કરવું પડે તો આપણે પાસે ટોટલ બાળકો 50 છે એવું મિત્રો આપણને રકમમાં કહેવામાં આવેલું છે તો 50 માંથી આ બે એટલે કે આ બાજુના 10 કાઢ નાખો ને ઓલી બાજુના 25 કાઢ નાખો તો ફાઇનલી જો જોઈએ તો મિત્રો આમાંથી 35 ને જો આપણે ડિલીટ માર દઈએ તો પંદર લોકો એવા છે કે મિત્રો આ ગેપની અંદર આવેલા છે બરોબર ધ્યાન નાખજો આ ગેપની અંદર કેટલા આવેલા છે પંદર જે છે એ આવેલા છે આટલું ક્લિયર સમજાઈ ગયું છે હવે વિચાર કરો કે ટીનું જે છે એ મિત્રો મધ્યમાં વચ્ચો વચ ટીનું જે છે મિત્રો બેઠેલો છે તો વિચાર કરો આધે ઈધર આધે ઉધર એટલે કે સાત આ બાજુ સાત આ બાજુ અને પોતે જે છે એ માનો કે આપણે ટીનું લઈ લઈએ તો આ પંદરે પંદરની વહેંચણી થઈ ગઈ એટલે બીજી રીતે આમ પણ બોલી શકાય કે આ કનુ કરતા જો આગળ હજુ જાઓ તો સાત નહી ને આઠમો આઠમું ટીનું જે છે એક તો આમ પણ કહી શકાય બરાબર છે કનુ થી આઠમો જે છે મિત્રો ટીનું આવે છે તો આપણને તો મિત્રો એવું પૂછ્યું છે કે ભાઈ આગળ થી આપણે ક્રમ કહેવાનો છે તો આગળથી ટીનું જે છે એનો મિત્રો જો ક્રમ કેવો હોય તો તમને બધાને ખબર છે કે દસ બાળકો એ કનુ આવ્યો દસ પછી બરોબર છે અને સાત નાખો અને એક આઠમો જે છે એ ટીનું છે અથવા સીધું પણ સમજી શકો છો કે કનુ સુધીના દસ બાળકો અને કનુ થી મિત્રો આઠ નંબર જે આવે છે એ પોતે ટીનું છે કનુ થી આઠમો ટીનું છે તો ખરેખર મિત્રો આગળથી ટીનું ક્રમ જે છે એ અઢારમો જે છે મિત્રો કહી શકાય આ બાજુથી લાગત તમે સીધા ગણી નાખો તો અઢાર ક્રમે ખરેખર ટીનુ બેઠેલો છે તો મિત્રો આવા પ્રકારનું પૂછે તો પણ આપણે નજર અંદર રાખવાનું બરોબર ચાલો જોઈએ આગળનું ઉદાહરણ ચાલો ત્યાર પછી મિત્રો જોઈએ તો નાનકડો એવો સામાન્ય પ્રશ્ન કહી શકાય કે ભાઈ નદી માટે સૌથી મહત્વનું મિત્રો કયું છે તો બરોબર ધ્યાન રાખજો કન્ડિશન બધું મહત્વનું છે આ બરોબર બધું મેચિંગ જ છે પણ સૌથી મહત્વની બાબતની ચર્ચા છે કે નદી માટે અગત્યનું મિત્રો શું કહી શકાય તો તમને એમ કહે છે કે હોડી તો હોડી તો નદીમાં હોય કે ન હોય એનાથી નદીને કોઈ ફેર નથી પડતો પણ માછલીની વાત કરીએ તો એનાથી નહીં તે દરેક

કેટલો ખૂણો બનશે તો નાનકડા એવા શોર્ટકટ જે છે મિત્રો મેં તમને ઘણી બધી વખત આપેલું છે તો જ્યારે પણ બે કાંટા વચ્ચેનો ખૂણો જ્યારે મિત્રો માગવામાં આવે છે ત્યારે મિત્રો હંમેશા ખાલી યાદ રાખજો બહુ એનું સિમ્પલ અને નાનું એવું રહસ્ય જે છે મિત્રો કહી શકાય એની અંદર સિમ્પલ બે મુદ્દાનો કાર્યક્રમ કહી શકાય કે મિત્રો જે તમારી કલાક હોય કલાક એને તમારે ત્રીસ વડે ગુણી નાખવાની બરોબર ધ્યાન રાખજો એટલે હું તમને આવું કહેવા માંગુ છું કે આપણી કલાક કેટલી છે તો કે પાંચ તો એને મિત્રો ત્રીસ વડે ગુણી નાખવાનો જવાબ શું આવ્યો તો કે દોઢસો આવ્યો યાદ રાખજો બરોબર છે ચાલો મુદ્દા નંબર બે મિત્રો જવાબ આવશે અને જે તમારી મિત્રો મિનિટ આપવામાં આવતી હોય કોઈ પણ મિનિટ તો તમને આપવાના જ છે તો એ મિનિટને તમારે મિત્રો અગિયાર દૂતીયાંશ વડે ગુણી નાખવાનું અથવા પાંચ પોઈન્ટ પાંચ વડે બે મતલબ એક જ છે પણ આ સારું લાગશે બરાબર ઓલા પોઈન્ટ કરતા તો મિનિટને અગિયાર દૂતીયાંશ વડે ગુણી નાખો તમારો જવાબ મિત્રો ફાઈનલ જ હોય તો પિસ્તાળીસ ગુણ્યા અગિયાર દૂતીયાંશ બસ આ એક રૂપ જે છે એને મેં જરાક આપણે વિચાર કરવાનો છે.

આપણો જવાબ છે એટલે સિમ્પલી આપણે આવું કહી શકીએ કે ભાઈ બસો સુડતાલીસ પાંચ જે છે એમાંથી તમે દોઢસો જે છે એની બાદ બાકી કરી નાખો તો તમારો જવાબ જે છે મિત્રો કેટલો આવશે પાંચ આવશે અહીંયા મિત્રો તમને સાત જોવા મળશે અહીંયા તમને નવ તો સત્તાણું પોઈન્ટ પાંચ જે છે એટલો ખૂણો મિત્રો અહીંયા સિમ્પલી બનતો હોય છે બરાબર એટલે આવા પણ જવાબ આવી શકે અથવા તો રોકડા પણ ઘણી વખત આવતા જ હોય છે જે જવાબ આપણને સાદુરૂપ મુજબ મળે એ જવાબ આપણે સ્વીકારવાનો હોય છે બરાબર છે ચાલો જોઈએ મિત્રો આગળનું ઉદાહરણ ચાલો ત્યાર પછી મિત્રો જોઈએ તો ઘડિયાળનો એક સરસ મજાનો પ્રશ્ન છે મિત્રો જ્યારે ખોટી ઘડિયાળ હોય ખોટો સમય બતાવતી હોય કાંટો જે છે આગળ નીકળી જતો હોય અથવા તો પાછળ રહી જતો હોય ત્યારે એના પરથી મિત્રો દાખલા જે છે એ બનતા હોય છે આનો નાનકડો એવો ભાગ જે છે મિત્રો હું ટૂંક સમયની અંદર બનાવવાનો છું પણ અગાઉ એક દાખલો મુકાઈ ગયો છે ને આજે મિત્રો બીજો દાખલો જે છે મૂકો છો તો ખાસ સમજી લેજો એક ઘડિયાળનો સમય મિત્રો બે વાગ્યે મેળવેલો હતો બરોબર છે પણ ખરાબીના લીધે ત્રણ મિનિટમાં બરોબર ધ્યાન રાખજો પાંચ સેકન્ડ આગળ થઈ જાય છે અથવા તો એ પાછળ પણ રહી જતી હોય તો ત્રણ મિનિટ થાય એટલે મિત્રો પાંચ સેકન્ડ જે છે ને ઘડિયાળનો જે છે કાંટો આગળ નીકળી જતો એટલે ટાઈમ તો ખોટો જ બતાવશે તો એમ કે છે કે બીજા દિવસે સવારે આઠ વાગ્યે ઘડિયાળને જોવાની છે આપણે તો ઘડિયાળમાં જ્યારે આઠ વાગેલા હશે ત્યારે આપણે ઘડિયાળને જોવાની છે તો એમાં તમને આઠ વાગેલા દેખાય છે પણ ખરેખર શું એ આઠ જ વાગ્યા હશે તો તો આ ઘડિયાળ ખોટી ન કહેવાય તો તો સાચી કહેવાય તો આઠ વાગ્યે જો આપણે ઘડિયાળ જોઈએ તો ખરેખર સાચો સમય શું હશે તો એ મિત્રો આપણે કહેવાનું છે તો સિમ્પલી વસ્તુ છે આની અંદર મિત્રો એક જ વસ્તુ જોવાની છે કે અહીંયા તમારે જર્ની કેટલી કરવાની છે તો બરોબર ધ્યાન રાખજો બપોરે મિત્રો બે વાગે અહીંયા એક બપોર શબ્દ અહીંયા ખરેખર હોવો જોઈએ બરોબર અહીંયા બપોરે જે છે એ હશે બરોબર ચાલો ઘડિયાળને બપોરે બે વાગ્યે ટામે કરેલી હતી તો બપોરે બે વાગ્યાથી શરૂઆત કરી અને મિત્રો બરોબર ધ્યાન રાખજો બીજા દિવસે સવારે જે છે. એ મિત્રો આઠ વાગે આપણે જોવાનું છે તો આ જર્ની કેટલી છે તો એટલે છ કલાકનો મિત્રો એ સમય આવશે છતાંય ખ્યાલ ન હતો ને તો હું બતાવું જો મિત્રો ઘડિયાળમાં એક ચોક્કસ રચના છે કે આ બે ની સામે જ મિત્રો આઠ આવે છે એટલે આ રીતે ગણવામાં ખૂબ સરળતા રહે છે બરાબર ચાલો બપોરે બે વાગે ઘડિયાળને ટાઈમે કરી હતી તો રાતે આઠ વાગે ત્યાં મિત્રો છ કલાકનો ટાઈમ એ થયો રાતના આઠ થી રાતના બે જે છે એ મિત્રો બીજા છ કલાક ટાઈમ એ થયો બરાબર હવે મધ્યરાત્રિ ચાલી રહી છે. હવે બે વાગ્યા થી વળી પાસે સવારના આઠ વાગે આપણે ટાઈમ જોવાનું છે તો આ છ તો છત્રી ને અઢાર કલાકની મિત્રો જર્ની છે બરોબર ધ્યાન રાખજો અઢાર કલાક પછી મિત્રો આપણે ચેક કરવા જવાનું છે તો અઢાર કલાક જો ઉર્ફે મિનિટમાં કહીએ તો મિત્રો આપણને ખ્યાલ છે કે અઢાર ગુણ્યા સાઠ એટલે મિત્રો મિનિટ થશે તો એક હજાર અને એસી જે છે મિત્રો મિનિટ જે છે એ આપણે જર્ની કરવાની છે કે એટલું આપણે મિત્રો ચાલવાનું છે સિમ્પલી જવાબ આપી ગયો કે અહીંયા ખોટની અંદર તમને કેવું પ્રમાણ આપેલું છે તો આપણને બધાને ખ્યાલ છે કે ભાઈ ત્રણ મિનિટનો સમય જ્યારે થતો હોય ત્યારે બરોબર ધ્યાન લાગજો પાંચ સેકન્ડ જે છે એટલું મિત્રો એ શું કરે છે ખોટું બતાવે છે અથવા તો આવું પણ કહી શકાય કે ભાઈ આગળ ચાલે છે બરોબર છે ત્રણ મિનિટમાં પાંચ સેકન્ડ કાંટો આગળ જતો રહે છે તો આપણે તો મિત્રો એને કેટલો ચલાવો છે તો કે એક હજારને એંસી મિનિટ જેટલો ચલાવો છે તો એક હજાર ને એસી મિનિટ ની અંદર એ ખરેખર કેટલું આગળ કાંટો જતો રહ્યો હશે તો મિત્રો નાનકડો સાદ રૂપ જો આપવો તો આ રીતે આપી શકાય એક હજાર એસી ગુણ્યા પાંચ ના છેદ મિત્રો ત્રણ તો અહીંયા સિમ્પલી ત્રણ વડે મિત્રો વિભાજ્ય છે તો અહીં જોઈ શકો છો કે ત્રણ તેરી નવ થાય એકડો વધે એટલે અઢાર થયા તો મિત્રો છ તેરી ને ખરેખર અઢાર થશે અને શૂન્ય આપણે અહીંયા લગાડી દઈએ તો છત્રીસ પંચા મિત્રો કરવાની વાત છે તો ત્રીસ પંચા ને દોઢસો થયા અને દોઢસો ની અંદર બીજા એક ત્રીસ આપણે નાખશું તો મિત્રો એકસો ને એસી જે છે મિત્રો તમને જોવા મળશે પણ એક શૂન્ય આપણે લગાડી વગાડશો તો મિત્રો અઢારસો જેટલી સેકન્ડ બરોબર ધ્યાન રાખજો કેમ કે એકમ સેકન્ડમાં ચાલે છે કે ત્રણ મિનિટે પાંચ સેકન્ડ જો એ કાંટો આગળ નીકળી જતો હોય તો આપણે એને આટલું ચલાવીએ તો એ કેટલો આગળ નીકળે અઢારસો સેકન્ડ જેટલો સમય એ મિત્રો આગળ નીકળેલો હોય એટલે અઢારસો સેકન્ડ એને મિત્રો આપણે શું કહી શકીએ તો કે એને તમે જરાક સાઈઠ વડે ચેક કરશો તમે તો તરત જ તમને ખ્યાલ આવશે કે એક એક શૂન્ય જે છે એ કાઢી નાખો એટલે મિત્રો અહીંયા ત્રીસ મિનિટ જેટલો કાંટો ખરેખર મિત્રો આગળ હોય બસ હવે તમારે જવાબ આપવાનો છે તમારી બુદ્ધિ મુજબ જવાબ આપવાનો કે કાંટો ત્રીસ મિનિટ આગળ જતો રહ્યો હોય બરોબર તેના રાખજો એટલે આઠ વાગ્યે કાંટો જ્યારે તમે જુઓ છો તો ખરેખર આઠ વાગ્યે સાચો સમય તો નથી એની ગેરંટી પણ જ્યારે આઠ વાગેલા છે ત્યારે એમ સમજવું પડશે કે ત્રીસ મિનિટ એ કાંટો આગળ નીકળો ત્યારે એને આઠ વગાડ્યા બાકી તો વાસ્તવિક ઘડિયાળ તો ત્રીસ મિનિટ જે છે એ પાછળ હતી બરોબર એટલે કાંટો આગળ ચાલે છે માટે જવાબ જે છે એ બરોબર ધ્યાન રાખજો આઠ વાગ્યા કરતા ખરેખર ત્રીસ મિનિટ ઓછો જ હોવો જોઈએ કેમ કે જલ્દી જલ્દી ચાલીને એને આઠ વગાડ્યા છે જે ખરેખર ખોટા આઠ વાગેલા હતા ખરેખર તો સાડા સાત જ વાગેલા હોય બરોબર પરંતુ ઈ કાંટા એ શું હોય તો કે ત્રીસ મિનિટ જેટલો મિત્રો આગળ ચાલેલો હોય માટે એને શું દેખાડતો હોય આઠ વાગેલા દેખાડતો હોય જે ખરેખર ખોટો સમય છે ચાલો જોઈએ મિત્રો આગળનું ઉદાહરણ ચાલો ત્યાર પછી મિત્રો એક્ઝામ્પલ જોઈએ તો મિત્રો આવા મહા એપિસોડ અગાઉ મિત્રો આપણે ઘણા બધા બનાવેલા છે તો ખાસ મિત્રો તમે એપ્લિકેશન ની અંદર જઈ અને સિરીઝમાં જજો સિરીઝમાં એક મહા એપિસોડ લખેલું ફોલ્ડર છે એની અંદર મિત્રો ટોટલ આવા મહા એપિસોડો છે કે જે જોવાથી મિત્રો તમને સંપૂર્ણ રિવિઝન જે છે મિત્રો મળતા હોય છે તો મિત્રો બધા જ ખાસ જે છે મિત્રો જોઈ લેજો ચાલો લીડિંગ શબ્દમાં સ્વરો હંમેશા સાથે હોય એ મિત્રો કન્ડિશન છે કઈ છે સ્વરો હંમેશા સાથે હોય હોય મિત્રો આમાં સ્વરો કેટલા તો બધાને ખબર છે એ આઈ યુ ઈ આ પાંચ પૈકીમાંથી કોઈ સ્વર કહી શકાય છે તો મિત્રો આમાં સ્વર છે મિત્રો એક ઈ ને સ્વર કહેવાય એને સ્વર કહેવાય આઈ ને સ્વર કહેવાય આ ત્રણે ત્રણ ને મિત્રો શું કહેવામાં આવે છે સ્વર કહેવામાં આવે છે આ લોકો સાથે જ હોવા જોઈએ તો આ એક જ ઝુમકુ જે છે એ માનો કે આ એક જ પદ બતાવે છે એમ સમજવું પડે તો મિત્રો બાકી સ્થાન કેટલા રહે છે તો આપણી પાસે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આ સાત માંથી ત્રણ નું બંચ તો ફિક્સ થઈ ગયું હોય તો મિત્રો અહીંયા ચાર સ્થાન જે છે એ ખરેખર ખાલી છે એવું કહી શકાય તો આ મિત્રો આ જે સવારોના ઝુમકુ છે આને મિત્રો આપણે એક જ આપણે અક્ષર કહીએ છીએ આને મિત્રો બે આ ત્રણ આ ચાર અને પાંચ તો આ મિત્રો પાંચ સ્થાન છે તો આને મિત્રો પાંચ ફેક્ટોરિયલ રીતે મિત્રો આપણે ગોઠવી શકીએ છીએ અને પાંચ ફેક્ટરી નું મૂલ્ય આપણને મિત્રો ખ્યાલ છે પાંચ ગુણ્યા ચાર ગુણ્યા ત્રણ ગુણ્યા બે એટલે આવી રીતે મિત્રો સિમ્પલી સમજી શકીએ કે ભાઈ પાંચ ચાર ત્રણ બે બરોબર છે તો પાંચ ચાર ને વીસ ને વીસ તેરી સાહીઠ ને સાહીઠ ના મિત્રો બમણા કરીએ તો એકસો વીસ રીતે મિત્રો ગોઠવી શકાય છે બરાબર પરંતુ ખાસ જેને દેવાનું છે કે અહીંયા મિત્રો કેટલા અંદર સ્થાન છે અંદર મિત્રો ત્રણ સ્થાન છે તો એને મિત્રો ત્રણ ફેક્ટોરિયલ રીતે અંદરો અંદર કોઈને ફરવું હોય તો ફરી શકે બરાબર સાથે જ રહે છે પણ આ જે છે એને વચ્ચે આવવું હોય એને માનો કે પાછળ જવું હોય તો એવું બધું કરી શકે તો એ ત્રણ ફેક્ટોરિયલ રીતે મિત્રો એ ગોઠવણી થાય એટલે કે ખરેખર ત્રણ ગુણ્યા છ બરાબર તો અહીંયા છ રીતે મિત્રો આ રીતે પણ ગોઠવી શકો તો આ તમામ વસ્તુઓ મિત્રો ખરેખર ગુણાકારમાં હોય છે એટલે એકસો વીસ ગુણ્યા છ આવી રીતે મિત્રો જો આપણે ગોઠવણી કરીએ તો બાર છક મિત્રો બોતેર થશે સાતસો ને વીસ પ્રકારે મિત્રો આવી ગોઠવણીઓ જે છે એ થઈ જાય કે અંદર મિત્રો પાસે જ રહેતા હોય આમ જતું હોય ગમે ત્યાં જતું હોય ચાલો જોઈએ આગળનું ઉદાહરણ કેવા પ્રકારનું ચાલો ત્યાર પછી મિત્રો જોઈએ તો સરસ મજાનો મિત્રો પ્રશ્ન તમને મૂકવામાં આવેલો છે કે ભાઈ એકત્રીસ જે છે ઓગણત્રીસ એફ છે એકત્રીસ એમ છે ત્રીસ એ છે એકત્રીસ એમ છે તો આમાં શું થઈ રહ્યું છે ઘણા બધા આપણે શ્રેણીની રીતે પણ આપણે સિમ્પલ છે વિચારી આપણે ફરજ છે બરોબર આ રીતે આપણે વિચારીએ કે ભાઈ તફાવત વધે છે ઘટે છે તો બરોબર કાંઈ તમને મેળ જ નહીં અહીંયા તમને લાગશે કે ત્રીસ એકત્રીસ થાય છે ત્રીસ એકત્રીસ થાય છે પણ અહીંયા નથી આપેલા મિત્રો લોચો લાગે એટલે સિરીઝ નથી પણ મિત્રો સામાન્ય બુદ્ધિનો આ ખરેખર પ્રશ્ન હતો એકદમ સિમ્પલ બાબત જે છે મિત્રો તમને અહીંયા આપેલી છે તો જોઈ શકો છો કે આ વસ્તુ જે છે ને એ મિત્રો જાન્યુઆરી છે ને એના દિવસ કેટલા આવે એકત્રીસ આવે બરોબર ધ્યાન આ વસ્તુ મિત્રો એવું બતા

જુલાઈ હોવો જોઈએ અને જુલાઈ ના દિવસો જે છે મિત્રો આપણે સિમ્પલ એ રીતે મિત્રો જાણીએ છીએ કે એની અંદર પણ મિત્રો કેટલા દિવસો છે એકત્રીસ છે તો આનો જવાબ મિત્રો શું આવે એકત્રીસ જે છે મિત્રો આની માટે યોગ્ય કહી શકાય છે તો અહીંયા પ્રથમ ઓપ્શન જે છે એ ખરેખર સાચું છે બરાબર તો જો આવી રીતે પણ મિત્રો ઘણી બધી વખત મગજ દોડાવવાનું મિત્રો અહીંયા પૂછતા હોય છે બરાબર ચાલો આગળ જોઈએ ચાલો ત્યાર પછી મિત્રો જોઈએ તો જો મિત્રો પાસો જે છે એ ઘણી બધી વખત મિત્રો પૂછવામાં આવતો હોય છે એટલે આપણે એને છોડી શકતા નથી બરાબર છે તો પાસામાં મિત્રો ખાસ ધ્યાન રાખજો મોસ્ટ ઓફ આવા દાખલાઓ પૂછવાના પૂરા ચાન્સ હોય છે કે બે પાસા હોય અથવા ત્રણ પાસાવાળો હું આગળ જતાં જતા એપિસોડમાં મિત્રો હમણાં આગળ જતા જતા આવી જવાનો છે પેલા બે નો સમજી લો આ બે પાસા છે અને એના પર મિત્રો ત્રણ ત્રણ તમને અંકો આપેલા છે પ્રશ્ન એવો બને છે કે છની સામેની બાજુ પર કયો અંક મિત્રો આવતો હશે જ્યારે બે પાસા હોય ત્યારે મિત્રો એને કેવી રીતે સોલ્વ કરશું બહુ સાદું અને સિમ્પલ જે છે મિત્રો આનું રહસ્ય જે છે એ રહેલું છે તો આપણો પ્રશ્ન મિત્રો એ છે કે છ જે છે એની સામેની બાજુ એની અંદર મિત્રો કોણ આવતું હશે તો જ્યારે મિત્રો બે પાસા આપવામાં આવે છે ત્યારે મિત્રો મોસ્ટ ઓફ એની અંદર કોક સામાન્ય બાજુ જે છે એ તમને જોવા મળશે તો બંનેમાં મિત્રો સામાન્ય બાજુ તમને જે કઈ જોવા મળે છે એક જોવા મળે છે તો બસ સામાન્ય જે બાજુ તમારી હોય એ હું તમને નિયમ પણ લખી દઉં છું પાછો આપણે ભણાવેલો પણ છે સામાન્ય જે તમારી બાજુ હોય ત્યાંથી તમારે મિત્રો બરોબર ધ્યાન રાખજો ઘડિયાળ તરફ ચાલવાનું બરોબર ઘડિયાળ જેમ ચાલતી હોય એ કાંટા તરફ ચાલવાનું એટલે હું આવું તમને કહેવા માંગુ છું કે આ એકડાથી મિત્રો આ તરફ ચાલો તમે તો આ એકડો છે પછી તગડો આવે પછી મિત્રો છગડો આવે બરોબર તો આ એકડો છે તો અહીંથી મિત્રો આ ઘડિયાળ તરફ ચાલવા માંડો તો આ એકડો છે એકડા પછી પાંચડો આવે ત્યાર પછી મિત્રો બગડો આવે આમાં આગળ ચાલો તો બરાબર બસ જવાબ આવી ગયો વાત થઈ ગઈ પૂરી આ તમને બતાવે છે સામ સામે જે છે એની રચના બતાવે છે એટલે આ જે તમારી જોડીઓ જે છે એમાં એના પરથી ખ્યાલ આવશે કે ભાઈ ત્રણ ના સામે કોણ છે પાંચ છે અને છ ના સામે કોણ છે બે છે બરાબર તો પછી આપણને એમ થઈ શકે એક સામે એક ન હોય બરાબર બિલકુલ સાચી વાત છે પણ બાકી કોણ રહે છે તો આપણને ખ્યાલ તરત જ આવી જશે ચોગડો તો એકડા માટે ચોગડો આ રીતે પણ કહી શકીએ છીએ બધું મળી ગયું તમારો પ્રશ્ન પૂછી ગયો છ ની સામે કોણ છે તો મિત્રો અહીંયા જોઈ શકો છો કે છ ની સામે મિત્રો બે જે છે એ ખરેખર આવે છે તો આટલું સિમ્પલ સાદું લોજિક જે છે મિત્રો આનું રહેલું છે બરાબર હજુ આગળ ત્રણ પાસા હોય તો મિત્રો શું કરી શકાય તો હંમેશા યાદ રાખો કે બે પાસામાં જે સામાન્ય બાજુ આપેલી છે અહીંયાથી ઘડિયાળ તરફ મિત્રો આ રીતે બધા અંક લખી નાખો એટલે તમારા સામસામેની ગોઠવણી બતાવે છે ચાલો જોઈએ મિત્રો આગળનું ઉદાહરણ ચાલો ત્યાર પછી મિત્રો જોઈએ તો આમ તો કેલેન્ડર નો મિત્રો એક તાકાત વાળો મુદ્દો કહી શકાય કે ભાઈ બે હજાર ને છન્નું કેલેન્ડર જે છે એ મિત્રો ફરી ક્યારે રિપીટ થશે તો મિત્રો આ મુદ્દો ખાસ સમજવા જેવો છે બરોબર તમે ભલે રિપીટ કેલેન્ડર ભણેલા હશો પરંતુ મિત્રો ખાસ જે છે આવા પ્રકારની સાલ આપેલી હોય તો ધ્યાન રાખવાનું છે તો મિત્રો તમે પણ જાણતા હશો કે ભાઈ છ વર્ષે કેલેન્ડર રિપીટ થતું હોય નિયમ પ્રમાણે અગિયાર વર્ષે થતું હોય અને જો લીપ હોય તો મિત્રો અઠ્યાવીસ વર્ષે પણ થતું હોય છે અત્યારે મિત્રો આ સંપૂર્ણ મુદ્દો હું ભણાવવાનો નથી કેમ કે મિત્રો કેલેન્ડર નો મૂકેલો છે માટે બરોબર તો સિમ્પલી મિત્રો આપણને આટલું મિત્રો અહીંયા મગજમાં સ્પષ્ટ ખ્યાલ આવશે કે અહીંયા બે હજાર ને છન્નું જે છે એ મિત્રો ચોક્કસપણે આ કેવું વર્ષ છે તો કે આ જે છે મિત્રો લીપ વર્ષ આપણે કહી શકીએ શકીએ છીએ તો સીધું સિમ્પલ સાદું કે લીપ વર્ષ માટે આપણે મિત્રો હંમેશા અઠ્યાવીસ નાખવાની મિત્રો મેથડ ચાલતી હોય છે એટલે તરત જ આપણે શું કરશું તો કે આનો ટોટલ મારશો બરાબર તો મિત્રો છ દુ બાર તેને ચૌદ એટલે અહીંયા તમને જોવા મળશે મિત્રો એકવીસો ને ચોવીસ જે છે એ જોવા મળશે અને તરત આપણને એમ થશે કે ભાઈ આનું કેલેન્ડર જે છે એ આ વર્ષમાં મિત્રો રિપીટ થતું હશે અને ફાટ દઈને કદાચ આપણે ટીક પણ મિત્રો કરી નાખીએ તો મિત્રો ધ્યાન રાખજો આ હડાહડ આ વસ્તુ જે છે એ મિત્રો ખોટી દર્શાવે છે આ મિત્રો મગજની અંદર ખાસ રાખશું કેમ કે મિત્રો છ વર્ષ અગિયાર વર્ષ ને અઠ્યાવીસ વર્ષ આની પણ ઉપર મિત્રો કાંઈક રહસ્ય છુપાયેલા છે તો આ સંપૂર્ણ મિત્રો જે રહસ્યનો ભાગ જે છે મિત્રો કેલેન્ડરનો ખાસ મિત્રો જોઈ લેજો ઘણા ટાઈમ પહેલા આપણે મિત્રો બનાવી મૂકી દીધો છે તો મિત્રો શા માટે આવું ઘટના પડે છે શા માટે ખોટું પડે છે તો અત્યારે મિત્રો ફક્ત એટલું જ ધ્યાનમાં લઈશું કે મિત્રો અહીંયા જે બે હજાર ને છન્નુની સાલ તમને મિત્રો અહીંયા આપેલી છે આ સાલની અંદર સિમ્પલી આપણે જો ફક્ત એટલું જ વિચારીએ કે લીપ હોય ત્યારે મિત્રો એની અંદર આપણે શું કરવું પડે તો કે પ્લસ અઠ્યાવીસ જે છે મિત્રો નાખવું પડે બરાબર છે અને પ્લસ અઠ્યાવીસ નાખી અને મિત્રો જ્યારે આપણે આગળ નીકળીએ ત્યારે આપણને જવાબ શું જોવા મળે છે એકવીસ મિત્રો ચોવીસ જોવા મળે છે તો મિત્રો મેં સિમ્પલી ભાગની અંદર કીધેલું હતું અને તમને સ્પષ્ટ રીતે મિત્રો કીધું હતું કે જે આ બે હજાર ને છન્નું માં તમે જ્યારે અઠ્યાવીસ નો ઉમેરો કરો છો ત્યારે મિત્રો એનો જવાબ એકવીસ અને ચોવીસ જોવા મળે છે એનો એક સિમ્પલ સાદો અર્થ મિત્રો આવો થાય છે કે જે એકવીસ ચોમી સદી જે છે એને મિત્રો આ વસ્તુ જે છે એ ટપી રહી છે મેં તમને ભાગમાં સ્પષ્ટ કીધેલું હતું કે આપણા રસ્તાની અંદર મિત્રો જ્યારે બિલાડી આવે ત્યારે મિત્રો આપણે ઊભા રહી જઈએ છીએ આ રીતે મિત્રો તમને સમજાવેલું હતું બરાબર એટલે બિલાડી એટલે શું હતું કે જે સદી લીપ નથી બરાબર જેના જવાનો નિયમ શું હતો જે સદી લીપ નથી એને જો તમે ક્રોસ કરીને જતા હો તો આવી ઘટનાઓ મિત્રો ક્યાં બને તો કે જે જે સદીઓ લીપમાં નથી આવતી એટલે કે ઓગણીસો હોય એકવીસો હોય ત્રેવીસો હોય આવી બધી જે સદીઓ જે છે એની આગળની જ્યારે સાલની અંદર મિત્રો આ પ્રોસેસ કરતા હોઈએ ત્યારે સો મિત્રો એને ટપવાનું થતું હોય ને જ્યારે ટપવાની ઘટના મિત્રો થતી હોય ત્યારે સમજી લેવાનું કે આ અપસુકન યાર બિલાડીને મિત્રો તમારે ક્રોસિંગ કરવા માટે સિમ્પલી મિત્રો બહાર જાપ કરવા પડતા હોય છે બસ આવી રીતે મિત્રો મેં તમને શીખવા હતું તો આનો સાચો જવાબ જે છે મિત્રો અઠ્યાવીસ તરીકે ન આવે પણ આનો સાચો જવાબ જે છે મિત્રો બે હાજર ની અંદર બાર નાખવાથી મિત્રો મળતો હોય આ બાર ક્યારે નાખવાનું આવે તો કે લીપ નથી એવી સદી ને તેમજ ટપી રહ્યા હોય ત્યારે નાખવાનું આવે તો મિત્રો સાચો જવાબ જે છે એ મિત્રો આપણે કહી શકીએ કે ભાઈ એકવીસ જીરો આઠ જે છે મિત્રો આની માટે યોગ્ય અને વ્યાજબી જવાબ કહી શકાય છે તો ઘણા બધા મિત્રોને આ રહસ્ય નથી ખબર તો મિત્રો ખાસ આ ભાગ જે છે ને એક વખત તમે જોઈ લેજો બરાબર ચાલો જોઈએ મિત્રો આગળનું ઉદાહરણ ચાલો ત્યાર પછી મિત્રો જોઈએ તો થોડીક બુદ્ધિ મિત્રો વાપરવી પડે એવું કે એક કુટુંબની અંદર પાંચ પતિ પત્નીઓ છે પ્રત્યેક ચાર ચાર પુત્રો છે તો પરિવારમાં કેટલા સભ્યો કેટલા લોકો હશે તો મિત્રો ખાસ અહીંયા સમજવાનું એ છે કે અહીંયા તમને વાત કોની કરેલી છે કુટુંબની વાત કરેલી છે તો કુટુંબની અંદર એક મુખ્ય જોડી જે છે એ મિત્રો સો ટકા છે એક પુરુષ અને એક સ્ત્રી જે છે એ મિત્રો કુટુંબની અંદર મળી લેશે તો જ આ રીતે મિત્રો શક્ય બને હવે તમને શું કહે છે કે પ્રત્યેકને મિત્રો બરોબર ધ્યાન રાખજો ચાર ચાર પુત્ર છે એવું કે છે તો બરોબર ધ્યાન રાખશું સૌથી પહેલા તો મિત્રો અહીંયા આવી રીતે ગોઠવો એટલે તમારે બધું જ સમાધાન થઈ જાય છે હવે એને એવું કીધું કે ભાઈ પ્રત્યેક જે છે એને ચાર ચાર પુત્ર હોવા જોઈએ તો કઈ વાંધો નથી સૌથી પહેલા તો આપણે જે કુટુંબની અંદર પાંચ યુગલો જે છે એની મિત્રો આપણે સેટ કરીએ તો મિત્રો કુટુંબની અંદર આ એક યુગલ બે ત્રણ ચાર ને પાંચ આવી રીતે મિત્રો સમજવું પડે કેમ કે આપણને કુટુંબ શબ્દ આપેલો છે તો કુટુંબની અંદર મેઇન યુગલ તો કોઈ એક તો હોય જ તે બરોબર પછી આના માનો કે આ ચાર સંતાનો છે એટલે આ જોડી માટે ચાર સંતાનનું કાર્ય પૂરું થઈ ગયું પરંતુ બરોબર ધ્યાન આપજો પ્રત્યેકને ચાર ચાર પુત્રો છે એવું કીધું છે એટલે આના તો ચાર પુત્ર અહીંયા ક્લિયર થઈ ગયા પરંતુ આને મિત્રો ચાર પુત્ર છે આને પણ મિત્રો ચાર પુત્ર છે આને પણ મિત્રો ચાર પુત્ર આપેલા છે એવી જ રીતે આને પણ મિત્રો ચાર પુત્ર આપેલા છે તો બસ આવી રીતે ખાસ સમજવાની વાત છે તો જરાક આપણે ગણીએ કે લોકો કેટલા છે તો અહીંયા મિત્રો તમને બે લોકો જોવા મળે છે એવી જ રીતે મિત્રો આની અંદર તમને કેટલા જોવા મળશે તો એક બે ત્રણ ને ચાર દૂને આઠ લોકો મિત્રો આમાં જોવા મળે છે અહીંયા એક બે ત્રણ ને ચાર ચોકો ચોકો ને સોળ જે છે એ મિત્રો આમાં જોવા મળે છે એટલે આ છે મિત્રો દસ અને મિત્રો સોળ એટલે અહીંયા છવ્વીસ જે છે મિત્રો લોકો હોવા જોઈએ એટલે આની અંદર મિત્રો થોડીક બુદ્ધિ એટલા માટે વાપરવાની હતી નહીંતર આમાં ભૂલ શું પડી શકે તો બરોબર આમાં મિત્રો ભૂલ આ પડી શકે કે કદાચ જો કોઈ આમ કર નાખ્યું કે ભાઈ આ એક કુટુંબ બરોબર છે આ જે છે એ બીજું યુગલ આ જે છે એ માનો કે ત્રીજું યુગલ આ જે છે એ માનો કે ચોથું યુગલ આ જે છે એ માનો કે પાંચમું યુગલ તો મિત્રો ખાસ મોટામાં મોટી ભૂલ પડે કે તમે પ્રત્યેકને ચાર ચાર આપો છો તો આમાં કઈ પૂછવા જેવી વાત જ નહોતી આમાં શું પૂછવા જેવું હતું બરોબર છે ચાર જોડકા ચાર એમના મિત્રો સંતાનો રાખીએ તો મિત્રો આ ખોટી બાબત થશે પાંચ દુ ને દસ લોકો આ થશે સાથે સાથે મિત્રો પાંચ ચાર ને વીસ જે છે મિત્રો આ થશે તો જવાબ કેટલો આવશે ત્રીસ જેને શું કહી શકાય અડાડ ખોટો જવાબ કહી શકાય બરોબર ઓપ્શનમાં ભલે આપેલો હોય તો મિત્રો ખાસ એજ સમજવાનું હતું કે કુટુંબની અંદર પાંચ યુગલો હોય તો એની અંદર હોવા જોઈએ તો ખાસ સમજવા જેવો હતો ચાલો જોઈએ મિત્રો આગળનું ઉદાહરણ ચાલો ત્યાર પછી મિત્રો એક સરસ મજાની શ્રેણી છે આમ તો એક મિત્ર એ મને મોકલી લે છે બરોબર એટલે તમારી બધાની નજરમાં આવે એના માટે મિત્રો આપણે વિડીયોમાં સમાસ કરીએ છીએ તો ઘણી વખત મિત્રો કેવું થતું હોય ખબર છે કે ભાઈ આપણે ગુજરાતીમાં કહેવત છે ને ભાઈ કાંકમાં છોકરું હોય ને આપણે બજાર જઈને ઉત્તમ હોય કે કેન્દ્ર બરાબર આ એના જેવી બાબત છે કે શ્રેણીમાં આપણે બધી ટ્રાયો કરીએ કે તફાવત કરીએ અથવા તો વર્ગ ઘનની નજીકમાં હોય તો એના મુજબ ટ્રાય કરતા હોય પરંતુ ઘણી બધી વખત એવું મિત્રો બની શકે છે કે શ્રેણી જે છે એ પોતાના લક્ષણની અંદરથી મિત્રો ક્યાંય દેખાતી ન હોય તો મિત્રો આ શ્રેણી ખરેખર થોડીક અલગ પ્રકારની જરાક અહીંયા મિત્રો નજર કરજો તેર છે પાંત્રીસ છે સત્તાવન છે સેવન છે અને મિત્રો નવસો અગિયાર છે તો આમાં બહુ લોજિક છે પણ નજરે આપણે એટલા માટે મગજ એ તરફ જ ચાલતું હોય બરાબર છે તો મિત્રો સિમ્પલ શ્રેણી છે અહીંયા તમે જોઈ શકો છો કે આ સંખ્યાનો છેલ્લો અંક મિત્રો આ સંખ્યાનો પહેલો અંક બને છે જોઈ શકો છો આ સંખ્યાનો છેલ્લો અંક આ સંખ્યાનો પહેલો અંક મિત્રો બની ગયો છે બસ આવું જ કંઈક લોજિક મિત્રો સિમ્પલ આની અંદર દોડી રહ્યું છે છેલ્લો અંક જે છે મિત્રો પહેલો બની રહ્યો છે છેલ્લો અંક જે છે એ પહેલો બને છે એટલે એટલું તો એક નક્કી થઈ ગયું કે આવનારો જે જવાબ છે એ આનો છેલ્લો અંક જે છે એ મિત્રો અહીંયા બનશે એની તો મિત્રો ગેરંટી છે બરાબર છે પહેલો અંક જો નવડો હોય તો પાછલા અંક જે છે એ મિત્રો અગિયાર આપણે સ્વીકારી લઈએ પણ હવે મિત્રો ખાસ શું જોવાનું છે તો કે આ બંને વચ્ચેના કનેક્શનો તમે જુઓ બધી જગ્યાએ મિત્રો બહુ વ્યવસ્થિત મૂકેલા છે અહીંયા પણ તમે જોઈ શકો છો તફાવત મિત્રો બગડા જેટલો ચાલે છે અહીંયા જુઓ તો મિત્રો બગડા જેટલો ગેપ ચાલે છે આ બેની વચ્ચે મિત્રો બગડા જેટલો ગેપ રહેલો છે આ બંનેની વચ્ચે પણ તમને બગડા જેટલો ગેપ છે અહીંયા જોશો તો પણ મિત્રો તમને બગડા જેટલો ગેપ જોવા મળશે તો સાચો જવાબ શું અપાય તો કે જો પહેલી સંખ્યા ને અગિયાર કીધી હોય તો બીજી સંખ્યા મિત્રો તમારે તેર કેવી પડે એટલે આ બે ની વચ્ચે ગેપ જે કેટલો થઈ જાય બગડા જેટલો મિત્રો ગેપ થઈ જાય તો આવી રીતે મિત્રો આનું સોલ્યુશન જે છે એ અગિયાર તેર મિત્રો આવી રીતે આપવાનું હોય છે તો ઘણી બધી વખત આવી રીતે પણ મિત્રો સરસ મજાનું ચિત્ર જે છે તૈયાર થતું હોય અને એકદમ સાદી રીતે પણ મિત્રો જવાબ જે છે એ આવી જતો હોય છે બરાબર ચાલો જોઈએ મિત્રો આગળનું ઉદાહરણ ચાલો ત્યાર પછી મિત્રો જોઈએ તો સરસ મજાનો પદાનુક્રમ મિત્રો દાખલો કહી શકાય આજના ભાગની અંદર મિત્રો આપણો મોસ્ટ હેતુ એ જ હતો કે આપણે રેગ્યુલર તો મિત્રો તમામ વસ્તુઓ મૂકેલી છે બરાબર પરંતુ મિત્રો કાંઈક નવીનતા વાળું કે જેથી કરીને આપણો મગજ મિત્રો હજુ પણ આપણું એક્ટિવ રહે કે કદાચ આવા પ્રકારનું કોઈ બનાવી શકે છે તો મિત્રો ત્યારે આપણે શું કરી શકાય તો મિત્રો આજના તમામ તમામ દાખલાઓ જે છે આ વિભાગના મિત્રો તમામ એવા જ છે અગાઉ જે ભૂતકાળની અંદર આપણે મહા એપિસોડો મૂકેલા છે એની અંદર પણ મિત્રો એવા પ્રકારના દાખલાઓ જે છે મિત્રો મૂકેલા છે તો ખાસ જે છે મિત્રો એપ્લિકેશનમાં જઈને માં એપિસોડ મિત્રો ખાસ જોતા રહો ચાલો જોઈએ કે ભાઈ સાઠ વિદ્યાર્થીઓના વર્ગમાં છોકરા કરતા છોકરીઓની સંખ્યા મિત્રો બમણી આપેલી છે. સાથે એવું કહે છે છે કે ભાઈ ક્રમ અને જો નવ છોકરીઓ આગળ છે તો કનુ ની પાછળ કેટલા છોકરા હશે તો બરોબર ધ્યાન રાખજો આમ વાતમાં કઈ નથી પણ જયારે પહેલી જ વખત આપણી નજર સમક્ષ કોઈ વસ્તુ આવે ત્યારે મિત્રો સિમ્પલી આપણને અઘરી લાગતી હોય છે

મિત્રો મિત્રો કદાચ એવા ભાગ પાડો ખ્યાલ ન આવતો હોય તો તો અને જ પણ તમે સમજી શકો છો કે દાખલા તરીકે બોય અને ગર્લ્સ છે બરોબર જો છોકરા કરતા છોકરીઓની સંખ્યા બમણી છે આ ગર્લ્સ છે એ બમણી છે છોકરા છે એક ગણા છે તો ટોટલ ભાગ કેટલા થયા ત્રણ ભાગ ટોટલ થયા સાઈઠ ના ત્રણ ટુકડા પાડો તો એક ટુકડો કેટલાનો મળે વીસ વીસ નો મિત્રો ટુકડો મળે તો ટૂંકમાં વાત કરું તો છોકરાઓ જે છે એની સંખ્યા કેટલી હોવી જોઈએ બોયઝ જે છે એની સંખ્યા કેટલી હોવી જોઈએ વીસ હોવી જોઈએ આ મિત્રો એકદમ ક્લિયર થઈ ગયું અને છોકરીઓ જે છે એની સંખ્યા આપણે કેટલી રાખી શકીએ તો કે ચાલીસ જે છે એ સમજી શકીએ છીએ એટલે એક તો જાણે ટોટલ સંખ્યા પરથી છોકરા છોકરીઓ કેટલા હતા એ ગુણોત્તર પ્રમાણ વાપરી અને મિત્રો એને અલગ અલગ કહી દીધું છે કે છોકરા જે છે એ વીસ છે અને છોકરીઓ જે છે એ ચાલીસ છે આટલું એક ક્લિયર થઈ ગયું ચાલો હવે આપણે વિધાનને મિત્રો અને ગોઠવણીને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે કનુ આગળથી સત્તરમા ક્રમે બેઠો છે અહીંથી આગળથી જો ચાલુ કરો માનો કે જો હું આને કનુ કહેવા માંગતો હોય માનો કે આને હું કનુ કહેવા માંગતો હોય તો આનો ક્રમ કેટલામો છે સત્તરમો છે મિત્રો યાદ રાખજો આ બાજુથી સત્તર બેઠેલા છે એ નક્કી થઈ ગયો ફટાફટ એક મને આટલું કહી દો કે જો સત્તરમા ક્રમે કનુ હોય તો કનુની આ બાજુમાં કેટલા છે તો કે બરોબર ધ્યાન રાખજો સાઠમાંથી સત્તરને કાઢી નાખો એટલે એટલા લોકો આ બાજુમાં બેઠા છે એની મિત્રો ગેરંટી છે બરોબર તો સાવ સાદી રીતે કહીએ તો મિત્રો તેંતાલીસ વિદ્યાર્થીઓ આની પાછળ એકમ કયો લાગશે છોકરાએ નહીં છોકરીઓએ નહીં વિદ્યાર્થીઓ બરાબર કેમ કે સાઠ વિદ્યાર્થીઓમાંથી જો સત્તર વિદ્યાર્થી અહીં સુધીમાં બેઠા હોય તો આ બાજુની અંદર તેંતાલીસ વિદ્યાર્થીઓ બેઠા છે હજુ સુધી આપણે કઈ અલગ પાડેલો નથી આમાં પણ છોકરા છોકરીઓ છે આમાં પણ છોકરા છોકરીઓ છે હવે મિત્રો એક વિચારજો સરસ મજાનું વિધાન આપે છે કનુ કરતાં નવ છોકરીઓ આગળ બેઠેલી છે બરોબર ધ્યાન રાખજો આ કનુ જે છે એની આગળમાં કેટલા છે તો બરોબર ધ્યાન રાખો કે નવ છોકરી એની આગળ છે આટલું તો સમજાઈ ગયું કે નહીં ક્લિયર કે આ બાજુમાં નવ છોકરીઓ બેઠેલી છે સાવ સાદી રીતે મિત્રો વિચારો કે આ બાજુ જો નવ છોકરીઓ બેઠી હોય તો આ બાજુ કેટલી છોકરીઓ બેઠી હોય તો કે આપણી પાસે ટોટલ છોકરીઓ ચાલીસ છે એ ચાલીસ માંથી બરોબર છે આ ચાલીસ માંથી નવ તો આ બાજુ જતી રહી છે તો જો નવ ને કદાચ આપણે કાઢી નાખીએ તો મિત્રો અહીંયા તમને જોવા મળે કે ભાઈ એકત્રીસ અને પાછળ એકમ કયો લાગે છોકરી એકમ લાગે બરોબર ધ્યાન કે કુલ ચાલીસ છોકરીઓ હતી એમાંથી નવ છોકરીઓ જો કનુની આગળ બેઠેલી હોય તો કનુની પાછળ જે છે એ મિત્રો કેટલી છોકરીઓ હોવી જોઈએ એકત્રીસ છોકરીઓ હોવી જોઈએ તો મિત્રો સિમ્પલી જવાબ આવી ગયો કે અહીંથી અહીં સુધીમાં તેતાલીસ બાળકો છે જેમાં છોકરી પ્લસ છોકરા છે તો એમાંથી એકત્રિત છોકરીઓ છે આની અંદર તો જવાબ આવી ગયો કે જે અહીંયા તમને બાર જોવા મળે છે એ કોણ હોવા જોઈએ છોકરા જ હોવા જોઈએ આવી કઈક વાત હતી વાતમાં આમ કંઈ નહોતું પણ આપણું મગજ જે છે મિત્રો ચાલે તો કામનું બરાબર તો ખૂબ સરસ મજાનો મિત્રો આ દાખલો જે છે મિત્રો નવીનતા પ્રકારની પેટર્ન વાળો હતો ચાલો જોઈએ મિત્રો આગળનું ઉદાહરણ કેવા પ્રકારનું છે ચાલો ત્યાર પછી જોઈએ તો વળી પાછું મિત્રો આપણે મગજ કસવાનું છે કે એક કુટુંબની અંદર મિત્રો ત્રણ પિતા છે બરોબર છે અને ત્રણ પુત્ર છે બે પૌત્ર છે અને એક પર પૌત્ર છે આ મિત્રો ખાસ ધ્યાન રાખજો પરપૌત્ર એટલે કે પૌત્ર જે છે એનો પણ છોકરો બરોબર છે તો મિત્રો આટલા પ્રકારના સભ્યો છે તો એમ કે છે કે કુટુંબની અંદર મિત્રો ઓછામાં ઓછા કેટલા સભ્યો હશે વધુમાં વધુ તો ઘણા થઈ શકે કરવા હોય તો ઓછામાં ઓછા કેટલા સભ્યો રાખો તો આ બધું જ સેટિંગ કુટુંબ માટે સાચું પડે એટલે કે કુટુંબમાં તમે એવું પણ બોલી શકો કે અહીંયા ત્રણ પિતા છે ત્રણ પુત્ર છે બે પૌત્ર છે અને એક મિત્રો એ પૌત્ર જે છે એનો એક પૌત્ર છે એટલે કે પર પૌત્ર જે છે એ મિત્રો આપણે કહી શકીએ છીએ મિત્રો આપણે ગુજરાતીમાં કહીએ ને એની જેમ એક આપણે સાદો સિમ્પલ એક પેઢી આંબો જે છે ને મિત્રો બતાવીએ બરાબર

કે જો સેજ બુદ્ધિ આ આ આ લોકોના નામ પણ હું તમને આપી દઉં છું એ છે છે બી જેથી કરીને આપણે બોલાવવામાં અને સમજવામાં આપણને એકદમ સંતોષ મળે અને ખૂબ જ એકદમ સ્પષ્ટ રીતે ખ્યાલ આવે બરાબર ચાલો આ એબીસીડી માનો કે નામ આપેલા છે મિત્રો ત્રણ પિતા કીધા એને કે આ આખું જે કુટુંબ છે આ કુટુંબની અંદર ત્રણ પિતા છે

તો આ મિત્રો વાત કોની થઈ તો કે આ જે છે મિત્રો આપણે પિતા જે છે એનું કલેક્શન આપણે સાચું પાડ્યું બરાબર ચાલો આ પેઢીની અંદર ત્રણ પિતા છે મિત્રો સાચું આગળ વધીએ છીએ ત્રણ પુત્ર થવા જોઈએ તો આ જે તમે પેઢી દોરી છે એમાં ત્રણ પુત્ર થવા જોઈએ તો મિત્રો કલ્પના કરો આ જે પુત્રની જો વાત કરતા હોય પુત્રની વાત કરતા હોય તો આ એ જે છે એના માટે મિત્રો એનો છોકરો કયો ગણાય તો કે આ બી ગણાય તો કે આ એક પુત્રની વાત પૂરી થઈ ગઈ બરાબર છે આ બીજ રીતે મિત્રો સહેજ વિચાર કરો કે જે આ સી છે એ ખરેખર કોણ છે તો આ સી જે છે એ ખરેખર આ બી જે છે એનો છોકરો છે તો આપણને કેટલા મળ્યા ત્રણ મળ્યા ફક્ત આટલા માંથી મિત્રો સાચું પડી રહ્યું છે આગળ જોઈએ બે પૌત્ર આ ઘટના અંદર મિત્રો થવા જોઈએ બરોબર તો આપણે ચેક કરીએ જોઈ લઈએ કે ભાઈ આની અંદર બે પૌત્ર જે છે એ આપણને મળે છે કે નથી મળતા એના છોકરા બી નો છોકરો આ નો પૌત્ર થશે તો આ એક પૌત્ર થશે એનો પૌત્ર કોણ છે સી જે છે એ કહી શકે છે બરાબર એવી જ રીતે મિત્રો વિચાર કરો કે જે આ બી નામનો વ્યક્તિ છે એના છોકરાનો છોકરો એટલે કે ડી એટલે બી જે છે એનો પૌત્ર કોણ ગણાય ડી ગણાય બિલકુલ સાચી વાત તો બે પૌત્ર જે છે મિત્રો થઈ ગયા છે બરાબર હવે નહીં મળે જો તમે આને રાખો તો આના છોકરા ને છોકરો નથી એટલે આ કુટુંબની અંદર બે પૌત્ર છે એ પણ મિત્રો બિલકુલ સાચી વાત છે અને સિમ્પલી છે મિત્રો એને શું કીધું કે એક જે છે મિત્રો પર પૌત્ર જે છે એ ખરેખર એક હોવો જોઈએ તો તમને ખ્યાલ છે કે એ નામનો જે વ્યક્તિ છે એના છોકરાના છોકરાનો છોકરો બરાબર ઈ કોણ ડી જેને આપણે શું કહેવાય પર પૌત્ર જે છે એ આપણે કહી શકીએ છીએ તો મિત્રો આ તમામ ઘટનાઓને તો મારે તમને સમજાવવાની હતી પરંતુ જો સમજી ગયા હોય તો મિત્રો આમાં ઓછામાં આ ચાર જ સભ્યો હોય તો પણ મિત્રો જવાબ જે છે એને માગેલો જે છે મિત્રો અહીંયા સાબિત થઈ જાય છે બરાબર તો આ સમજણનો મુદ્દો હતો કે આ ઘટના જે છે એને આવી રીતે ગોઠવો એટલે આ ચાર જ મેમ્બરની અંદર આ બધા જ જેટલા જેટલા વિધાનો આપેલા છે એના પાલનો મિત્રો થઈ જતા હોય છે બરોબર ચાલો જોઈએ મિત્રો આગળનું ઉદાહરણ ચાલો ત્યાર પછી મિત્રો જોઈએ તો એક વર્તુળની અંદર ગોઠવણી આવે છે મિત્રો એક ગોઠવણી આપણને ફાવવી જોઈએ કેમ કે ઘણી બધી વખત માનો કે એની અંદરથી પાંચ પ્રશ્ન પૂછે તો મિત્રો ફક્ત આકૃતિના મિત્રો પાંચ માર્ક હોય છે એમાં બરાબર માનો કે સેમ્પલના ત્રણ પ્રશ્ન અહીંયા મૂકેલા છે કદાચ પાંચ પણ હોય અથવા તો એક પ્રશ્ન પણ મિત્રો પૂછી શકે છે ચાલો આઠ મિત્રો જે છે એ મિત્રો બેઠેલા છે કેવી રીતે બેઠા છે એ જોવાનું છે આ લોકોના નામ છે વર્તુળાકાર ટેબલ પર કેન્દ્ર ભીમુખ એટલે કેન્દ્ર તરફ મોઢું રાખીને બેઠા છે નવ્વાણું ટકા દાખલાઓમાં મિત્રો એવા જ પ્રકારનું પૂછતા હોય છે તો કેન્દ્ર તરફ આઠ મિત્રો બેસાડવાના છે તો સિમ્પલી મિત્રો આખો ટોપિક આપણે ભણાયેલો છે ઘણી બધી વખત વાત કરેલી છે તો જરાક જોઈએ મિત્રો કે લોકો મિત્રો કમ્પ્લીટ તમને આઠ આપેલા છે બેકી સંખ્યામાં એટલે સમસામાના સામસામા મિત્રો ભાગ આપણે પાડવા પડશે ખાસ તો મિત્રો આ જે છે એ ચાર લોકો છે તો એવી જ રીતે મિત્રો આ જે છે એ પણ બીજા ચાર છે એટલે પરફેક્ટ આઠ લોકો થઈ ગયા જેની અંદર સામ સામે જે છે એ પણ સેટિંગ મિત્રો આની અંદર આવી રહ્યું છે ખાસ મિત્રો ધ્યાન એ દેવાનું છે કે વર્તુળ પર મિત્રો સૌથી પહેલા ને પહેલો વ્યક્તિ હંમેશા મિત્રો બને ત્યાં સુધી અહીંયા જ બેસાડવાનો આગ્રહ જે છે એ રાખશું અહીંયા બેસવાડવાનો આગ્રહ મિત્રો એટલા માટે કે આનું જે આ બાજુનો ભાગ છે ને એને જમણો કહેવાય અને આ બાજુનો ભાગ છે એને મિત્રો ડાબો કહેવાય મતલબ કે આપણે પોતે અહીંયા બેઠા છીએ જમણા ને જમણો ડાબાને ડાબો કહીએ છીએ ચાલો જોઈએ કોણ બેસવાનું છે પ્રથમ તો મિત્રો આઠ લોકોમાંથી આપણને ગોઠવણીની શુભ શરૂઆત મિત્રો અહીંથી થાય છે કે ભાઈ વી અને એસ ની વચ્ચે ક્યુ છે તો એનો મતલબ ફક્ત આટલો થયો કે જ્યાં વી છે અને એસ છે એની વચમાં ક્યુ છે તો આ ઝુંકુ ગમે ત્યાં બેસી શકે અત્યારે એને બેસાડવાથી આપણને કોઈ સચોટ વિધાન જે છે મિત્રો મળતું નથી એટલે આને ઘડીક પૂરતું ટપી જાવ કંઈ વાંધો નથી આગળ જોઈએ છે કે ડબલ્યુ જે છે એ મિત્રો ક્યુ ના ડાબે ત્રીજા નંબરમાં બેઠો છે સચોટ વિધાન મળી રહ્યું છે કે જો કદાચ તમે ક્યુ ને બેસાડી દો તો ડબલ્યુ ને એના આધારે તમે બેસાડી શકો છો એટલે કે ડાબું જમણું જ્યાંથી શરૂઆત થાય ત્યારથી મિત્રો આપણે આપણે પસંદ કરાય એટલે એટલે હું એમ કહું કે ક્યુ 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 ને ડાબે બેસાડવું હોય તો તો બેસાડો ખરા પછી બેસે પોતે બોલશે મારું ડાબુ આ થાય બરાબર ચાલો ક્યુ ના ડાબે બાજુ એ ખરેખર ત્રણ નંબર ની અંદર ડબલ્યુ ને મિત્રો બેસાડવાનો છે તો આ એક નંબર આ બે નંબર ને આ ત્રણ નંબર અહીંયા જાય એમ ડાબુ આવે તો અહીંયા મિત્રો ડબલ્યુ ને બેસાડવાનો છે પણ પણ બરોબર ધ્યાન રાખજો વાક્ય ચાલુ છે પણ પી ના જમણે બીજા નંબર નો છે કોણ તો કે જેની વાત કરતા હતા એ બરોબર એટલે કે ડબલ્યુ જે છે એ મિત્રો પી ના જમણી બાજુ એ બેઠેલો છે એટલે જો પી આ બાજુમાં ક્યાંક બેઠો હોય તો એનું જમણું આ બાજુ ચાલી રહ્યું છે તો જમણામાં ડબલ્યુ બેઠો હોય તો મિત્રો પી ના જમણે બીજો બેઠેલો છે. તો આ પહેલો અને આ બીજો એટલે ને જો અહિયાં મૂકું ને તો બરોબર ધ્યાન રાખજો પી જમણું આ બાજુ ચાલશે તો આ પેલો નહીં અને આ બીજો કોણ બેઠું છે ડબલ્યુ બેઠો છે ચાલો વધ્યા આગળ રચનામાં જ ખાસ ધ્યાન દેવાનું છે બાકી મિત્રો પ્રશ્નોના રોકડિયા માર્ક મળવાના છે પી અને વી ના વચમાં આર બેઠો છે તો જો પી નું સ્થાન ફિક્સ થઈ ગયું છે એટલે હવે તમે ઘણું બધું કરી શકો છો કે પી અને વી ના વચમાં મિત્રો તમારે આર રાખવાનો તો જો પી અહીંયા છે તો આર ને તો અહીંયા નો જ મૂકી શકાય બરાબર જગ્યા જ નથી તો પી અને વી એટલે વી ને જો તમે અહીંયા મૂકો તો મિત્રો એમની વચમાં તમે આર ને બેસાડી શકો છો ખરા તો મિત્રો હમણાં શરૂઆતમાં એને શું કીધું હતું કે ક્યુ જે છે ને એ ખરેખર વીએસ ના વચમાં છે બરોબર તો એસ ક્યાં હોવો જોઈએ અહીંયા હોવો જોઈએ એટલે વીએસ ના વચમાં ક્યુ જે છે મિત્રો આવી જાય છે ચાલો આગળ જોઈએ

ચાલો છેલ્લો પ્રશ્ન જોઈએ ડબલ્યુ પર નજર કરો એ મિત્રો આર ના ડાબી સાઈડ ની અંદર કેટલામાં નંબરે આવે છે તો આ જે છે મિત્રો આર છે તો જો આમ જાવ તો જમણી સાઈડ કહેવાય આ આર છે આમ જાવ તો મિત્રો ડાબી સાઈડ કહેવાય કેમકે મેં એક વખત અહીંયા એરો બતાવેલા છે તો મિત્રો ડાબી સાઈડ માં રાખો તો એક બે ત્રણ ચાર ને પાંચ પાંચ માં ક્રમે આવે છે તો ડબલ્યુ જે છે એ આર ના ડાબે કયા ક્રમે આવે છે પાંચ નંબરના ક્રમે મિત્રો આવે છે તો મિત્રો વધુ ડિટેલ શીખવી હોય તો મિત્રો આનો પ્રોપર ભાગ છે આપણે એપ્લિકેશનની અંદર રીડિંગમાં જશો તો મળી જશે બરાબર ચાલો જોઈએ મિત્રો આગળનું ઉદાહરણ કેવા પ્રકારનું છે ચાલો ત્યાર પછી મિત્રો જોઈએ તો આપણને લાઈન માં એક ગોઠવણી આપેલી છે કે ભાઈ પાંચ મિત્રો છે એ બી સી ડી અને ઈ બરાબર એ મિત્રો એક બેન્ચ પર બેઠેલા છે એમના મોઢા મિત્રો ખાસ મહત્વના છે કે ઉત્તર તરફ એમના મુખ જે છે એ મિત્રો રહેલા છે તો પેલા તો આપણે સિમ્પલ એ રીતે મિત્રો પાંચ ને ખાલી કાલ્પનિક સ્થાન જે છે સિમ્પલી આપણે આપી દઈએ એટલે આપણે કંઈ ભૂલ ન પડે બરાબર છે માનો કે અહીંયા પાંચ વિદ્યાર્થીઓને આપણે એવી રીતે બેસાડવાના છે કે જે મિત્રો એને ક્રમ આપેલો છે જે એના નિયમો આપેલા છે એની ખાસિયત તો એ છે કે આ એમના મુખ જે છે મિત્રો ઉત્તર તરફ છે એટલે ઉત્તર દિશા તરફ મોઢા હોય તો આનો ફાયદો મોટો મોટો કયો હોય ખબર છે કે આપણા જમણાને જ આપણે મિત્રો અહીંયા જમણી બાજુ દર્શાવી દઈએ છીએ અને આપણા ડાબાને આપણે ડાબી બાજુ દર્શાવીએ છીએ ચાલો હવે મિત્રો આની બેઠક ની મિત્રો શરૂઆત કરીએ અને જેમાં મિત્રો આપણે શ્યોર લાગે એ જ વસ્તુ આની અંદર મૂકશું બરોબર તો જોઈએ આપણે કે ડી જે છે એ મિત્રો ઈ ના બરોબર બગલમાં છે બરોબર બગલમાં એનો મતલબ એવો થયો કે કાં તો ડી જે છે એને મિત્રો ઈ ને આવી રીતે ગોઠવવા પડે અને આમ ન હોય તો આમ પણ મિત્રો ચાલે આની બગલમાં જ બેઠો કહેવાય આમાં બીજું કંઈ મિત્રો થઈ શકે નહીં બરોબર છે મૂળ બાબત એટલી હતી કે આ ડી ને મિત્રો ઈ ની એક્ઝેક્ટ બાજુમાં રાખવાનો છે આ ડી જે છે એને ઈ ની એક્ઝેક્ટ બાજુમાં રાખવાનો છે તો મિત્રો બે રીતે થઈ શકે અત્યારે આને કઈ મૂકી શકાતું નથી બરોબર ચાલો આગળ વધીએ છીએ ઈ બેન્ચ ના ડાબા છેડા પર છે મિત્રો એકદમ નક્કર વાક્ય આપ્યું છે કે ઈ નામના વ્યક્તિને તમે ડાબા છેડા ઉપર બેસાડી દીધો તો મિત્રો તમને ખ્યાલ છે કે જો ઈ ને મિત્રો અહીંયા બેસાડશો તો એનો પાર્ટનર સાથે સાથે મિત્રો આવશે અને આ પ્રકારની જોડી પસંદ કે અહીંયા તો લાઈન પૂરી થઈ ગઈ છે બરાબર એટલે એનો પાર્ટનર ડી જે છે મિત્રો અહીંયા ગેરંટી સાથે બેસવાનો છે કેમ કે આ બંને વિધાનમાં મિત્રો ગેરંટી હતી તો મિત્રો આપણે આ રીતે ગોઠવી નાખ્યું છે હવે મિત્રો આપણે આગળ વધીએ છીએ કે સી જે છે એ જમણીથી બે નંબરના સ્થાને બેઠેલો છે આ નકર વાંચ્યા પહેલા નંબરનું બીજા નંબરનું બીજા નંબરના સ્થાનમાં મિત્રો સી બેઠેલો છે ચાલો એ જે છે મિત્રો બી ના જમણી બાજુ એ બેઠેલો છે તો આનો મતલબ મિત્રો કાચી રીતે કંઈક આવો થાય બરોબર ધ્યાન રાખજો કે એને આપણે બેસાડવાનો છે બી ના જમણા પડખે બેસાડવાનો તો બી આ બાજુ હોય ને તો મિત્રો અહીંયા એ જે છે આ બાજુ બેસતો હોય બરાબર છે તો આ બી ના જમણા તરફમાં એ રહેવો જોઈએ તો આ ઝુમખું તમે અહીંયા સેટ કરશો તો આપોઆપ ખ્યાલ જ આવી જશે કે અહીંયા બી હોવો જોઈએ અહીંયા મિત્રો એ હોવો જોઈએ અને છેલ્લા વિધાનની જરૂરિયાત નહોતી છતાંય મિત્રો મળી ગઈ છે કે એ અને સી મિત્રો પાસ પાસે જ હોવા જોઈએ આ એ અને સી જે છે એ પાસ પાસે હોવા જોઈએ તો મિત્રો આ તમામ વાક્ય પરથી આપણે આવી ગોઠવણી જે છે એ કરી શકીએ છીએ ચાલો પ્રશ્નો તરફ જઈએ આને પાંચ પ્રશ્નો હોય તો ખૂબ સારું બરોબર અથવા તો એક પણ હોય શકે બી ની સ્થિતિ મિત્રો જણાવો તો આ બી જે છે એની સ્થિતિ ફક્ત કહેવાની છે તો સિમ્પલ છે કે બી મિત્રો મધ્યસ્થાનમાં આવેલો છે બાકી તમને ગપ્પા મારેલા છે કે જમણેથી બીજો છે કે ડાબેથી ચોથો છે અથવા તો જમણા છેડા પર આવેલો છે તો મિત્રો બી નું સ્થાન ખરેખર મધ્યમાં છે છે કહી શકાય છે ચાલો જોઈએ મિત્રો આગળનું ઉદાહરણ ચાલો ત્યાર પછી મિત્રો જોઈએ તો એ પણ મિત્રો ગોઠવણી પ્રકારનો છે સરસ મજાનો મિત્રો પ્રશ્ન છે સમજો ખાસ બધા નવા વિચારો છે મિત્રો આની અંદર તમને રજૂ થશે કે છ લોકો છે જેની અંદર અને બરાબર મિત્રો વજન અલગ અલગ પ્રકારના છે હવે એવું છે કે ભાઈ ફક્ત ત્રણ લોકોનું વજન એચ કરતા ઓછું છે બરોબર ધ્યાન રાખજો અને ગોઠવવા કેવી રીતે પેલા લોકો કેટલા છે છ તો મિત્રો એક તો જાણે કાલ્પનિક રીતે પેલા આપણે છ ખાના જે છે મિત્રો આપણે જરાક દઈએ બરોબર જેથી કરીને આની અંદર આપણે બેસાડવાની અંદર ખૂબ મજા

કે એચ કરતા નાના ત્રણ લોકો હોવા જોઈએ એટલે એચ જે છે એને સો ટકા મિત્રો અહીંયા બેસાડી શકાય એટલે આપણે એવું કહી શકીએ કે ભાઈ ફક્ત ત્રણ લોકોનું વજન જ એચ કરતા ઓછું છે તો આ એક બે ને ત્રણ લોકો એ કયા હોય આપણને નથી ખબર બરાબર ચાલો સી નું વજન ઈ કરતા બરોબર એના રાખજો વધારે છે પણ ઈ ક્યાં બેસે ખબર નથી આપણે રફ કામ કરીએ કે જે સી નું વજન જે છે એ મિત્રો ઈ કરતા વધારે મોટું રાખવાનું એટલે એને ઉપર રાખીએ બરાબર સી નું વજન ઈ કરતા વધુ છે જે સૌથી વધુ વજન ધરાવતો નથી બરોબર જે એનું વજન સૌથી વધારે નથી એટલે કે જી જે છે એ અહીંયા તો જી નથી એની ગેરંટી આ જી જે છે અહીંયા નથી બાકી જ્યાં મૂકો અહીંયા આગળ આપણે સેટ કરશું બરોબર તો આગળ વાંચીએ એફ નું વજન ઈ અને સી બરોબર જે નાખજો ઈ અને સી કરતા વધારે છે એવું કે છે આ ઈ અને સી કરતા એફ નું વજન જે છે એ મિત્રો વધારે છે પણ પણ બરોબર જે કે બીજો સૌથી વધુ વજન ધરાવતો જે વ્યક્તિ છે એનું વજન નેવું કિલો છે બરોબર તો મિત્રો આપણે એટલો સ્પષ્ટ ખ્યાલ આવી ગયો છે કે બીજો સૌથી વધુ પ્રથમ સૌથી વધુ નહીં એટલે બીજો જે સૌથી વધુ છે એનું વજન તમને કિલો મિત્રો આપેલું છે આ એક નવા પ્રકારની એક હિન્ટ આપેલી છે તો મિત્રો હવે વિચાર કરજો કે આનું સૌથી વધુ વજન નથી એવું આપણે કહી દીધું છે તો આપણા પઝલ ના નિયમ મુજબ આ જી જે છે મિત્રો અહીંયા હોવો જોઈએ હવે બાકી જે છે મિત્રો કોણ વધે છે જરાક આમાંથી નજર કરીએ તો મિત્રો આપણે ડી જે છે એની બેઠક બાકી હતો તો મિત્રો ડી નું વજન હાઈએસ્ટ ટોપ લેવલ પર મિત્રો આવી રહ્યું છે તો ચાલો આપણો ડાયાગ્રામ મિત્રો ક્લિયર થઈ ગયો છે અને જેવા પ્રશ્નો બનાવવા હોય એવા મિત્રો અમે સિમ્પલી રીતે સાદી રીતે જવાબ આપી શકીએ તો પ્રશ્ન નંબર 1 જોઈએ કે ડી અને જી એમનું કુલ વજન જો તમને આપેલું હોય ડી અને જી બરોબર ધ્યાન જો આ ડી અને જી એટલે આ બંને પોતે આ બંનેનું જો ડી નું ભેગું વજન જો તમને એમ કહે છે કે 185 ના બંને થઈને જો થતા હોય તો ડી નું વજન કેટલું તો મિત્રો સિમ્પલી સાદો કોન્સેપ્ટ કે ભાઈ ડી નું વજન કેટલું હોવું જોઈએ તો બી ના ભેગા વજન ને મિત્રો આપણે એકસો ને પંચ્યાસી કીધું હોય તો એમાંથી મિત્રો આ એકલા જી નું વજન નેવું છે બે નું નેવું છે ડી નું ખરેખર કેટલું મળે છે પંચાણું મળે છે ઘણા પ્રશ્નોમાંથી બની શકે બરાબર છે ચાલો સી નું વજન પાંત્રીસ કિલો છે બરોબર ધ્યાન આ સી છે આ સી છે એનું વજન પાંત્રીસ કિલો છે એવું આપણને રકમની અંદર કીધેલું છે તો આના વજન આપ્યા નથી પણ આગાહી કરવાની છે બરોબર કે જો આવું પાંત્રીસ નું વજન હોય તો કમસે કમ એટલું યાદ રાખો કે આનું છત્રીસ આડત્રીસ કે આડત્રીસ પાંત્રીસ થી ઉપર તો હોવું જ જોઈએ તો આ શક્ય નથી આ ત્રીસે શક્ય નથી ચોત્રીસે શક્ય નથી આપેલા તમામ શક્ય નથી કેમ કે પાંત્રીસ ઉપરના જો કોઈ વજન હોત એટલે કે આડત્રીસ હોત ચાલીસ બેતાલીસ તો આપણે એના શક્યમાં મિત્રો લેત બરોબર તો મિત્રો ગોઠવણીની સાથે સાથે થોડી ઘણી મહેનત પણ મિત્રો આમાં મૂકેલી છે તો આ પેટર્નને પણ મિત્રો મગજની અંદર રાખશું ચાલો જોઈએ મિત્રો આગળનું ઉદાહરણ કેવા પ્રકારનું છે ચાલો ત્યાર પછી મિત્રો જોઈએ તો કેલેન્ડર ની અંદરથી કે ભાઈ માર્ચ મહિનાની અંદર પાંચ વખત શનિ રવિ આવવાની સંભાવના કેટલી મિત્રો હંમેશા બરોબર ધ્યાન રાખજો કાં તો સિંગલ વાર પૂછતા પણ જો જોડીમાં તમને વાર પૂછવામાં આવે છે કે ભાઈ પાંચ વખત રવિ સોમ આવે પાંચ વખત સોમ મંગળ આવે કે પાંચ વખત ગુરુ શુક્ર આવેની સંભાવના કેટલી છે આ પૂછવા પાછળનું લોજિક મિત્રો આપણે જરાક જાણી લઈએ તો મિત્રો માર્ચ મહિનાની અંદર એકત્રીસ દિવસ હોય આપણને ખ્યાલ છે અને જો આ એકત્રીસ ને આપણે સાત વડે મિત્રો ચેક કરીએ તો તરત આપણને સાત ચોક ને મિત્રો અહીંયા અઠ્યાવીસ જોવા મળે અને એની બાદ બાકીમાં આપણે ત્રણ મળે અને આપણે શું કહીએ છીએ શેષ કહીએ છીએ અને આના દ્વારા જ હંમેશા જવાબો જે છે મિત્રો આવતા હોય છે તો ત્રણ શેષ મળી એનો મતલબ મિત્રો સીધો સિમ્પલ અને સાદો મિત્રો કેવા પ્રકારનો થયો તો તમારી પાસે ત્રણ ચાન્સ રહેલા છે બરોબર આનો મતલબ એવો થયો તમારી પાસે ત્રણ ચાન્સ રહેલા છે ત્રણ વધારાના વાર છે તો આ વારની અંદર આવી શું શકે તો મિત્રો આ વાત જે છે ને એ વારની છે એટલે વારમાં તો આપણને ખ્યાલ જ છે કે વાર હંમેશા ક્રમિક હોય મન ફાવે એમ નો આવે કે આજે આપણે રવિવાર કહીએ ને પછી કાલના માટે આપણે ગુરુવાર કહી દઈએ અને પછી પરમદી માટે આપણે માનો કે બુધવાર કહી દઈએ કે પછી માનો કે શુક્રવાર આમ આડે ધડ નથી ચાલતું હવે બરોબર ધ્યાન જો ત્રણ સ્થાન છે તો શનિ રવિ લાવવા છે તો જો એક તો આવી રીતે છે જો અહીંયા માનો કે શનિવાર આવી જાય તો આ પાંચમો કે ચાર ચાર તો આવી ગયા છે અગાઉ ચાર ચાર વાર તો બધા આવી ગયા છે પાંચમાની જ મોટી રામાયણ હતી પાંચ વખત કોણ આવે છે બરાબર જો માનો કે શનિવાર પાંચ વખત આવતો હોય તો શનિ ની પાછળ રવિ આવે એટલી જગ્યા મિત્રો છે બરાબર તો પછી અહીંયા સોમ આવતો હશે એટલે આવું કહી શકીએ કે એક વખત જે છે મિત્રો આ જોડી તમને અહીંયા જોવા મળી રહી છે બરાબર આવી ગોઠવણી કદાચ નો પણ થાય તો આમ પણ સાચું જ છે બરાબર આમ પણ મિત્રો સાચું કહી શકાય કે જો શનિવાર ને વેટલા ખાનામાં મૂકી દો તો અહીંયા તમને શું આવતું હશે તો અહીંયા પણ મિત્રો તમારો રવિવાર જે છે એ આવતો હશે તો આવી રીતે પણ વિચાર કરી શકાય તો આ બીજો ચાન્સ છે તો આની આગળ શું હોય શુક્રવાર હોય બરાબર ને ખ્યાલ આવી ગયો એટલે કાં તો 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 શનિ શનિ રવિને રવિને મૂકો મૂકો પાછળ પણ પેલો શનિ અને અહીંયા રવિ વચમાં કોઈક નવો વાર આ વસ્તુ નો થાય એટલે આની પાસે ફક્ત ને ફક્ત કેટલા ચાન્સ રહેલા છે તો આની પાસે મિત્રો એક ચાન્સ ઉપરનો અને એક ચાન્સ એટલે બે ચાન્સ રહેલા હોય તો આની સંભાવના મિત્રો બે ના છેદ સાત આવે એવું ગોખણ ન કરતા કે તગડો શેષ છે એટલે ત્રણ ના છેદ જવાબ આવી જાય બરાબર તો એમાં સમજવાની બાબત મિત્રો આ ફક્ત હતી કે ત્રણ સ્થાનની અંદર જોડકું જો મૂકવું હોય તો કાં તો આગળ મૂકી શકો કાં પાછળ મૂકી શકો બે વખત મૂકી શકો તો આની યોગ્ય સંભાવના જે છે મિત્રો બે ના સાત આપણે કહી શકીએ છીએ ચાલો જોઈએ મિત્રો આગળનો એક્ઝામ્પલ કેવા પ્રકારનો છે મિત્રો એક કેલેન્ડરનો સરસ મજાનો પ્રશ્ન છે ઘણા બધા વિદ્યાર્થીઓના હમણાં હમણાં કોમેન્ટની અંદર પ્રશ્ન આવતા હતા કેમ કે મિત્રો તાજેતરની અંદર જે એક્ઝામ ગઈ એની અંદર બરોબર ધ્યાન રાખજો સત્તાણું દિવસ પછીનો મિત્રો વાર મુકેલો હતો એટલે ઘણા બધા ને એવું થતું હતું કે અમે અત્યાર સુધી આ શબ્દ ને ક્યારે વાંચતા નહોતા અને અમે જયારે આનો વાર મેળવીએ ત્યારે બરોબર ત્યાં મંગળ માનો કે આવતો હતો તો એમ કે છે કે અહીંયા પછી કીધું છે તો ખરેખર તો કે બુધવાર નું આવે આવી ઘણી બધી રીતે મિત્રો ઘણા બધા વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન થયેલા છે તો મિત્રો એ કન્ફ્યુઝન ને હું દૂર કરી દઉં બરોબર એટલા માટે કહું છું કે ભાઈ તમામ વિડીયો જે છે એ ધ્યાન રાખો કેમ કે જ્યારે લોઢું તપેલું હોય ત્યારે એની પર ઘા જે છે એ મિત્રો મોસ્ટ ઓફ લાગી જતો હોય છે મતલબ કે જે તે ભાગની અંદર જે તે વાત આવે ત્યારે હું સમજાવી દેતો હોય છું માટે મિત્રો ધ્યાન રાખો મિત્રો આ પ્રશ્નને ઘણી ઘણીક આપણે સાઈડ પર જવા દો ચાલો નાનકડી એવી બાબતની મને ચર્ચા જે છે એ કરું છું મને જરાક સપોર્ટ કરજો કે ચાલો હું એમ કઉ છું બરોબર ચેલા લાગજો ચાલો આજે એક વાર નક્કી કરું છું આજનો વાર જે છે ને મિત્રો રવિવાર છે એકદમ નાનકડો કોન્સેપ્ટ એટલે મગજમાં ઘૂંટડો કે આ શબ્દની રમત હતી બરાબર આજે રવિવાર છે બરાબર મિત્રો વિચાર કરજો આજે રવિવાર હોય તો બરાબર જના જો એકમો વાર કયો આવશે એકમો વાર કયો આવશે તો કે એકમો વાર સોમવાર આવશે બરાબર કેમ કે આ તો આજનો વાર છે આને એકડો તમે સમજી લીધો તો જ તમારી ભૂલ પડતી હોય એકમો વાર સોમવાર આવે બેમો વાર જે છે મિત્રો કયો આવે તો બરાબર જના જો મંગળ આવે એકદમ દેશી અને સાદું બની બરાબર ત્રણ મો વાર કહીએ તો મિત્રો કયો આવે તો કે બુધવાર આવે બરોબર છે આવી રીતે તમારો પ્રશ્ન કયો બનશે આવી રીતે કાલ સવારે પ્રશ્ન બનશે કે આમાં એકાવન વાર જે છે એ કયો આવશે બરોબર એકાવન વાર જે છે એ કયો આવશે તો હજુ સુધી આમાં ભૂલ લાગે છે રવિવાર હોય તો છે હવે સોમ રીતે તમે તમે લાવી શકો આ વાર કેવી લાવેલા એક રવિ કરો એટલે બે શેષ જો વધતી હોય તો રવિ વધતા બે કરો તો મુંગડ આવતું હોય કોઈ દાખલો ગણતા ગણતા ત્રણ શેષ વધી છે તો રવિ વત્તા ત્રણ કરો તો મિત્રો તરત તમને બુધ મળશે તો આ એકાવન માં વારની આપણે કાયદેસર રીતે મિત્રો આની ગણ ગણતરી મેથડ દ્વારા કરતા હોઈએ કે ભાઈ એકાવન નો વાર શોધો ત્યારે આપણે આવી રીતે મિત્રો લાવીએ છીએ બરોબર ધ્યાન રાખજો કે આને સાત વડે આપણે ભાગાકાર કરીએ તો સત્યો સત્યો કેટલા થશે ઓગણ પચાસ થશે એટલે પચાસ ને એકાવન બે શેષ વધી હોય તો જવાબ શું આવે જવાબ આવો આવે કે ભાઈ રવિ વત્તા બે કરી દો એટલે સોમ નહીં અને મંગળવાર જે છે મિત્રો આનો યોગ્ય જવાબ આવે બરાબર આને મિત્રો પકડી રાખજો સાથે બીજું એક ખાસ સમજજો કે તમને જે વાર આપવામાં આવે છે એ તારીખ નથી આપવામાં આવતી બરોબર ધ્યાન રાખજો એવું નથી કહેતા કે પહેલી તારીખને રવિવાર છે તો આઠમી તારીખે કયો વાર આવે એ વસ્તુ આખી મિત્રો સેજ સમજવા જેવી છે અલગ છે બરાબર ચાલો આ મિત્રો એક નંબરની વાત થઈ ગઈ હવે હું તમને એવું કહેવા માંગુ છું કે ભાઈ ચાલો આજે માનો કે રવિવાર છે આજે માનો કે રવિવાર છે હવે તમારો જે પ્રશ્ન હતો ને એને હું અહીંયા પકડું છું ધ્યાન રાખજો આજે રવિવાર છે તો બરોબર ધ્યાન રાખજો એક પછી હવે હું શબ્દ બદલી નાખું છું પણ કંઈ ફેર નહીં પડે બરાબર આજે રવિવાર હોય તો એક દિવસ પછી કયો વાર હોય તો આજે રવિવાર હોય તો એક દિવસ પછી મિત્રો સોમવાર હોય બરોબર ધ્યાન આપજો એક દિવસ પછી સોમવાર હોય બે દિવસ પછી જે છે એ મિત્રો કયો વાર હોય તો મંગળવાર હોય જો કંઈ ફેર નથી પડતો ત્રણ દિવસ પછી કયો વાર હોય તો કે ત્રણ દિવસ પછી મિત્રો બુધવાર જે છે એ કહી શકીએ છીએ

છો તો પણ મેથડ પ્રમાણે જવાબ આવે છે આજે રવિવાર હોય એક શેષ બધો છે તો બરોબર ધ્યાન રાખજો એક શેષ પછી માટે સોમવાર કેવાય બે શેષ પછી માટે માટે મંગળ શેષ પછી પછી બુધવાર કહો આટલા કેમ કે અહીંયા ઘટનામાં તમને શું આપે છે બંનેમાં મિત્રો આજે આપે છે કોઈ તારીખની વાત નથી એટલા માટે ઘણા વિદ્યાર્થીઓને એવું થાય છે કે અમે આ મેથડ થી લાવીએ તો છીએ પણ જયારે પછી શબ્દ લખ્યો હોય તો એક વાર આગળ જવાનું આગળ ક્યાંય નથી જવાનું તમારે નાનકડું ઉદાહરણ જોઈ લેજો એટલે ખ્યાલ આવશે બરોબર કે આજે રવિવાર હોય તો એકમો વાર પેલો સોમવાર જ આવતો હોય આજે રવિવાર હોય એક દિવસ પછી સોમવાર જ આવતો હોય વાત બંને એક જ છે બરાબર એટલે કેવા તમને એમ માંગુ છું કે એકાવન પછીનું પૂછેલું હોય તો મેથડ કઈ લાગશે આજ તે વસ્તુ આ જ આવશે એકાવન પછીનો મતલબ પણ આવી રીતે જ મળે છે એ સમજવાનું હતું ચાલો મિત્રો હવે આપણું મૂળ ઉદાહરણ જે છે એની ચર્ચા કરીએ તો એ કહે છે કે ભાઈ આજે મંગળવાર છે તેના પછીના રવિવાર પછી આમાં મિત્રો મોટામાં મોટી ભૂલ થવાની એ શક્યતા છે કે આજે મંગળવાર હોય પછી એને લઈને પછી દાખલો ગણી નાખશો તો ખોટા પડશે કેમ કે આ તો શું કહે છે તમને કે ભાઈ આજે મંગળવાર છે પણ તેના પછીના આજે મંગળવાર છે પણ બરોબર ધ્યાન રવિવાર પછી બરોબર કે તમે પછી કહેતા પછી ના લીધે જવાબ ફરે કઈ જ ન ફરે બરોબર રવિવાર પછી પચીસ જે વાર છે એ મિત્રો આપણે અહિયાં કેવાનો છે આ આપણો પ્રશ્ન છે તો આ મંગળવારની કોઈ જરૂરિયાત જ નથી આ તો ભૂલ પડાવેલી વાતો છે તમારો ટાર્ગેટ એટલો છે કે જો આજે રવિવાર હોય કે જો આજે રવિવાર હોય આ રવિવારને પકડી લ્યો આજે જો રવિવાર હોય તો પચ્ચીસ દિવસ પછી કયો વાર આવે અથવા તો ઘણા એને એમ પણ બોલે છે કે પચ્ચીસમો કયો વાર આવે એમ કે મેં તમને હમણાં જ બતાવ્યું કે એકમો વાર કહો તો પણ એનો મતલબ એ જ થાય છે અને એક પછીનો કહો તો પણ એનો મતલબ એક જ થાય છે એમ કે આપણને આજનો વાર આપવામાં આવે છે માટે મિત્રો આ એકનું કહો મિત્રો એક પછી નો કલાક પૂરી થાય એટલે મિત્રો વાર બદલાતો હોય છે તો સિમ્પલ બાબત છે મિત્રો કે આ પચીસ પછીનો વાર આપણે લાવવાની છે એક પછી આપણે સોમવાર છે બે પછી મંગળવાર છે ત્રણ પછી બુધવાર છે એમ ચાલો એ જ મિત્રો આનો મતલબ થશે તમે જોઈજો તો સાત તરીને મિત્રો અહીંયા એકવીસ કરીએ તો આપણને ચોગડે ચાર મળે છે તો આપણો જવાબ શું હોવો જોઈએ રવિ વત્તા ચોગડો એ આપણો જવાબ હોવો જોઈએ એટલે કે સોમ મંગળ બુધ ને ગુરુ તો આની માટે યોગ્ય જવાબ કયો હોવો જોઈએ ગુરુવાર જે છે મિત્રો ખરેખર સાચો છે તો આવી રીતે મિત્રો જરા કન્ફ્યુઝન જો થતું હોય તો મિત્રો સિમ્પલ એની આ રીતે દૂર કરી નાખજો નાનકડું એવું ઉદાહરણ લઈને તમે વિચારજો એટલે તમારું બધું સાચું પડશે પણ જો આને તારીખ પર લઈ જવા માંગતા હોય તો મિત્રો ખબરદાર અને ધ્યાન રાખજો આ મિત્રો પહેલી તારીખ આ બીજી તારીખ આ ત્રીજી તારીખ ચોથી તારીખ પાંચમી તારીખ છઠ્ઠી તારીખ ને સાતમી તારીખ જો તારીખ પર લઈ જવા માંગતા હોય કે ભાઈ પહેલી તારીખ જે છે એ પહેલી તારીખે માનો કે એને રવિવાર આપ્યો છે.

એટલે સમજી લેજો કે આજે રવિવાર હોય તો છ દિવસ પછી કયો વાર આવે તો છ દિવસ પછી મિત્રો શનિવાર આવે અને જો તારીખ ની વાતો કરતા હોય તો આજે તારીખે તારીખે માનો કે જો રવિવાર હોય તો 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 મિત્રો 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 ખરેખર શનિવાર આવે આ અંદર મુદ્દો છે ક્યાંય ભૂલ નો થાય એ મિત્રો ખાસ જે છે મિત્રો આ ભાગ દ્વારા તમે શીખી લીધો છે બરાબર છે ચાલો જોઈએ મિત્રો આગળનું ઉદાહરણ ચાલો ત્યાર પછી મિત્રો એક સરસ મજાની શ્રેણી આપી છે કે ભાઈ ત્રણ પાંચ પાંત્રીસ દસ બાર અને પાંત્રીસ તો મિત્રો ક્યાંક નવીન લાગે છે કે આ પાંત્રીસ તો જુઓ બે વખત મિત્રો સેમ આવેલા છે સાથે સાથે મિત્રો આપણને બે સ્થાન જે છે મિત્રો ખાલી મૂકેલા છે તો થોડુંક મિત્રો વિચાર કરવા જેવી સરસ શ્રેણી છે અહીંયા તો જો મિત્રો અહીંયા આ પ્રકારે જરાક આપણે તફાવતમાં ચેક કરીએ તો મિત્રો અહીંયા તમને બે નો તફાવત જોવા મળે છે પછી આ પાંત્રીસ સાથે મેચ ન કરતા કેમ કે પાંત્રીસ મિત્રો ડબલ વખત રિપીટ થયા છે તો અહીંયા સીધા મિત્રો આગળ ચાલીએ આપણે એટલે કે બબે સ્થાન પછી પાંત્રીસ આવે છે બબે સ્થાન પછી પાંત્રીસ આવે છે એવું સેટિંગ મિત્રો અહીંયા તમને જોવા મળશે તો અહીંયા મિત્રો તમને પાંચ નો તફાવત જોવા મળે છે આ બે વચ્ચે જુઓ તમે તો સિમ્પલી બે નો જ તફાવત જોવા મળશે તો અહીંયા જો તમે ચેક કરશો તો તમને અહીંયા પાંચ નો તફાવત જોવા મળે તો મિત્રો બાર વત્તા પાંચ કરશું તો આપણને ત્યાં કેટલા જોવા મળશે સત્તર જે છે મિત્રો અહીંયા આપણને જોવા મળવા જોઈએ અને જો આપણને સત્તર મળી ગયા હોય તો આ દરેક જોડીનો એક સામાન્ય કોમન નિયમ ચાલે છે બબેના તફાવતમાં મિત્રો ચાલે છે. એટલે સત્તર વત્તા બે જો કરીએ તો આપણને કેટલા મળવા જોઈએ ઓગણીસ મળવા જોઈએ એટલે મિત્રો થોડીક બુદ્ધિ જે છે એ માગી લેવી શ્રેણી છે બરાબર છે તો અહીંયા સત્તર અને ઓગણીસ જે છે મિત્રો યોગ્ય છે આવી રીતે જો આગળ ચાલતા ચાલતા અહીંયા તમને કેટલા મળશે જ મળશે પાછા એટલે આવા પ્રકારની એક શ્રેણી ચાલે છે બે પછી પાંત્રીસ બે પછી પાંત્રીસ બે પછી પાંત્રીસ એટલે પાંત્રીસ કેમ આવે છે પાંત્રીસ ની કોઈ જરૂરિયાત જ નથી પાંત્રીસ તો મિત્રો બંને ની અંદર બેઠા બેઠા તમને આપેલા છે એટલે એના પરથી આપણને ખ્યાલ આવી જશે ઉપરાંત મિત્રો થોડી ઘણી તમે ઓપ્શનની મદદ લેશો તો પણ મિત્રો આપણને આઈડિયા આવશે કે કયું શક્ય છે કયું શક્ય નથી બરાબર પાંત્રીસ બમે પછી થાય છે એટલે પાત્રી તો મિત્રો આ શક્ય નથી પાત્રી વડે આપણે નો વિચારવાનું આવે આપણે ફક્ત બે માં જ વિચારવાનું આવે તો જે આ બે ઝુમખા છે એ જ નિયમ મિત્રો આમાં લાગે છે સત્તર અને ઓગણીસ ની અંદર ચાલો જોઈએ મિત્રો આગળનું ઉદાહરણ ત્યાર પાસે જોઈએ તો મિત્રો રીઝનિંગ નો સરસ પ્રશ્ન છે એ મિત્રો આપડી એપ્લિકેશનમાં જાઓ રીઝનિંગમાં જાઓ અને રીઝનિંગ ની અંદર તમને આ ટાઈટલ જોવા મળશે એ માં મિત્રો સંપૂર્ણ માહિતી આપેલી છે તો આજે મિત્રો ફક્ત આપણે શૂન્ય જોવાના છીએ તો બહુ સાદો અને સિમ્પલ મિત્રો કોન્સેપ્ટ હોય છે કે આની અંદર મિત્રો સિમ્પલી પહેલા તો આટલું જ વિચારો કે ભાઈ એક થી નવ્વાણું જે છે બરોબર ધ્યાન સો પૂરા નહીં લેતા સો લેવા હોય તો તમારે થોડુંક ફરી જવું પડશે બરોબર એટલે એક થી નવાણું બરોબર નવ વખત મિત્રો શૂન્ય જે છે અને જો સો કદાચ લઈ લઈએ તો એમાં બે શૂન્ય વધારે હોય તો મિત્રો અહીંયા અગિયાર કરવા પડે એનાથી કોઈ ગણતરીમાં ફેર નો પડે પણ આ એક ચોક્કસ મેથડ હશે તો ખૂબ મજા આવશે ચાલો એક થી નવાણું મિત્રો આવી ગયા છે તો સિમ્પલી વસ્તુ છે હવે મિત્રો બધું સો થી ચાલુ કરો સો થી એકસો નવાણું ની વાત કરીએ તો મિત્રો સિમ્પલી આની અંદર તમને વીસ જે છે એ શૂન્ય જોવા મળશે આવી જ રીતે કદાચ માનો કે આગળ વધીએ કે ભાઈ બસો થી વાત કરીએ તો મિત્રો બસો નવ્વાણું સુધીની અંદર પણ મિત્રો વીસ જોવા મળશે તો અમે આગળ નહીં ચાલીએ આગળ ને આપણને ખ્યાલ છે કે આ ત્રણસો છે ચારસો છે પાંચસો છસો સાતસો આઠસો નવસો આવી રીતે મિત્રો ચાલશે નવસો થી મિત્રો તમે આગળ જુઓ તો નવસો ને નવ્વાણું જે છે એની અંદર પણ મિત્રો સેમ વીસ જ આવશે બસ ફર્ક કેટલો છે કે મિત્રો એક હજાર બાકી આપણા છે તો હજાર નો મિત્રો ચોખ્ખો જ હિસાબ છે કે આની અંદર કેટલા આવે ત્રણ હવે મિત્રો એક ખાસ વિચાર કરજો જો આ એકદમ સિસ્ટમેટિક ચાલુ છે કે આ સો થી એકસો નવ્વાણું એટલે કે એક બે ત્રણ એમ મિત્રો નવડા સુધી ચાલે છે તો આનો સિમ્પલ હિસાબ મિત્રો આવી રીતે થાય કે નવ તો મિત્રો આની અંદર આવેલા છે આ પહેલાની અંદર નવ છે બરોબર હવે બરોબર ધ્યાન રાખજો કે આ સો સો ના જે આપણે બંચ બનાવ્યા એ મિત્રો નવ બંચ છે ટોટલ કેટલા છે નવ બંચ અને દરેક ની અંદર કેટલા છે વીસ વીસ છે તો મિત્રો એકસો ને ખરેખર એસી તો મિત્રો આ તમને જોવા મળશે અને આ છેલ્લા મિત્રો રોકડિયા તમારા ત્રણ જે છે મિત્રો અહીંયા તમારા બાકી છે તો જવાબ મિત્રો અહીંયા ક્લિયર તમારો સિમ્પલી થઈ ગયો કે આ ટોટલ તમે મારી દો નવ દસ અગિયાર ને બાર ના મિત્રો બે આવે છે વધી એક એટલે એકસો ને બાણું જે છે મિત્રો શૂન્ય તમને જોવા મળતા હોય એટલે ઓપ્શન બી જે છે મિત્રો આની માટે યોગ્ય કહી શકાય છે તો મિત્રો આ કોન્સેપ્ટની અંદર તમને કોઈ પણ પ્રકારનું કન્ફ્યુઝન રહેતું હોય તો મિત્રો આનું મૂળ ભાગ જોઈ લેજો તમારા ટોટલ ડાઉટ જે છે મિત્રો એની અંદર દૂર કરી દીધેલા છે બરાબર ચાલો જોઈએ મિત્રો આગળનું ઉદાહરણ ચાલો ત્યાર પછી મિત્રો જોઈએ તો એક સરસ શ્રેણી આપેલી છે કે ભાઈ બે છે પાંચ છે પાછા ઘટી ગયા વધી ગયા ઘટી ગયા વધી ગયા ઘટી ગયા તો આપણને એમ થાય કે ભાઈ એક મૂકીને એકમાં ટ્રાય કરું તો ઘડીક મિત્રો આપણે રાજી પણ થઈશું બરોબર ધ્યાન રાખજો કે આ બેનો તફાવત કેટલો છે તો કે બગડા જેટલો છે બરોબર પછી ચોગડામાંથી એને છગડો બન્યો તો બગડા જેટલો તફાવત છે પણ અહીંયા મિત્રો આપણે પાછા પડી જઈશું કે આ છ માંથી દસ બનેલા છે તો તફાવત મિત્રો તૂટી ગયો છે એટલે એમાં મિત્રો આપણે સફળ નહીં થઈએ બરોબર છે પછી તમે સીધા તફાવત લેશો તો પણ મિત્રો મેળ નહીં ખાય તો મિત્રો એક વિશિષ્ટ શ્રેણી છે બરોબર ધ્યાન રાખજો કે ઘણી બધી વખત મિત્રો શ્રેણી ની અંદર કઈક નવીનતાઓ આવા પ્રકારે પણ હોય છે મિત્રો જરાક વિચાર કરો પ્રથમ પદ જે તમને દેખાય છે એના મિત્રો વર્ગ ની અંદર એકડો નાખી ગયો તો કે શું થશે ચાર વત્તા એક એટલે પાંચ તમને જોવા મળશે

તો અહીંયા મિત્રો જરાક વિચાર કરીએ તો આપણને સિમ્પલી ખ્યાલ આવશે કે અહીંયા છ જે છે એનો મિત્રો વર્ગ કરીએ અને એની અંદર મિત્રો આપણે તગડો નાખવો પડે કેમ કે એક છે બે છે ત્રણ છે તો છત્રીસ માં જો ત્રણ નાખવામાં આવે તો મિત્રો ઓગણચાલીસ તો પેટર્ન તો મિત્રો બરોબર ફોલો કરી રહી છે તો હવે મિત્રો ખાસ વિચાર એ કરવાનું છે બધું સિસ્ટમેટિક છે કે અહીંયા બે છે ચાર છે છ છે વચમાં આઠ આવવા જોઈએ પણ એને મિત્રો બતાવેલા નથી સીધા એને દસ લીધા છે તો જરાક બસ એ જ મિત્રો ભૂલ પડાવી શકે કે અહીંયા દસ નો વર્ગ સુધી તો પ્રોબ્લેમ નથી પણ એમાં ચોગડો નાખવું કે પાંચડો નાખવું તો બરોબર ધ્યાન રાખજો ચોગડો તો આઠડા સાથે મિત્રો વહી ગયો છે બરાબર એટલે અહીંયા ખરેખર પાંચ નાખવાના આવશે તો મિત્રો સો ની અંદર પાંચ નાખી દો તો વન zero five જે છે એની માટે યોગ્ય એટલે ઓપ્શન b જે છે એ ખરેખર સાચું છે તો આવા પ્રકારની પણ શ્રેણી મિત્રો બની શકતી હોય છે ચાલો જોઈએ મિત્રો આગળનું ઉદાહરણ ચાલો ત્યાર પછી મિત્રો જોઈએ તો કહે છે કે ભાઈ નીચેના સ્પેલિંગમાંથી કયો શબ્દ મિત્રો નહીં બને એવું કહે છે બરાબર બનશે એવો પણ પ્રશ્ન આવતો હોય છે નહીં બને એવા પ્રકારનો પણ મિત્રો પૂછેલો હોય છે તો જ્યારે નહીં બને એવું કીધું હોય તો એનો સિમ્પલ મતલબ શું થયો હોય કે જ્યારે મૂળ સ્ત્રોતની અંદર કોઈ ડેટા જે છે એ મિત્રો ન આપેલો હોય અને મિત્રો આમાં ક્યાંક વાપરેલો હોય એવો અક્ષર તો એના પરથી મિત્રો આપણે કહી શકીએ કે ભાઈ આ સ્પેલિંગ ખરેખર આમાં શક્ય નથી બરોબર તમે મિત્રો અહીંયા ખાલી સરસ મજાના સ્પેલિંગ હોય પાસે જુઓ તમે કે જીઆઈ એન ટી તો મિત્રો આમાં સિમ્પલી છે તે કે જીઆઈ એ એન ટી બરોબર છે એટલે આ તો મિત્રો બને છે પછી તમે અહીંયા જુઓ તો કે insignia બરોબર તો insignia ની અંદર મિત્રો તમામે તમામ અક્ષરો તમને અહીંયા જોવા મળે છે તમારે જે જે અક્ષરોની જરૂરિયાત છે મિત્રો તમામ જોવા મળે છે ઇનફેક્ટ તમારે બનાવવું છે તો સિમ્પલી મિત્રો બની જશે કારણ કે બધું જ મટીરીયલ આમાં પડ્યું છે બરોબર પણ છેલ્લા સ્પેલિંગની અંદર મિત્રો ખાસ ધ્યાન રાખજો તો મિત્રો એક વસ્તુ એવી છે જેનું નામ છે મિત્રો ઈ બરોબર તો મિત્રો આપણી રકમની અંદર ઈ મિત્રો ક્યાંય આપેલ જ નથી તમે જુઓ આપેલ જ નથી તો સ્પેલિંગ ભાઈ ક્યાંથી બનાવો એટલે આ સ્પેલિંગ બનાવવા માટે જરૂરિયાત પડે પરંતુ આપણી પાસે મિત્રો મિત્રો જે જે છે છે ખરેખર ખરેખર અંદર નથી નથી બરાબર તો આ શક્ય એ આપણે કહી શકીએ ચાલો જોઈએ આગળનું ઉદાહરણ ચાલો ત્યાર પછી મિત્રો જોઈએ તો અહીંયા કહે છે કે ભાઈ નીચેમાંથી કયો શબ્દ મિત્રો અલગ પડે છે વળી પાછું મિત્રો આયો અલગ પડે છે એટલે મિત્રો ખાસ ધ્યાન રાખજો કે એકદમ સાદી બુદ્ધિ નહીં પહોંચાડીએ બરાબર કે ભાઈ આ બધા માનો કે તમને સ્પેલિંગ આપેલા છે નામ આપેલા છે આ એક જ જે છે મિત્રો તમને સ્મોલ એબીસીડી બીજી એબીસીડી માં આપ્યું છે બાકી બધા પહેલી એબીસીડી માં છે આવા લોજિકો નો લગાડતા આવા લોજિકો મિત્રો ખાસ આની અંદર નો ચાલે બરાબર પાછા એવું હોય મિત્રો નો વિચારતા કે આ બધાની અંદર એ આવે છે ને આ એકમાં મિત્રો એ નથી તો આ વસ્તુ મિત્રો ખોટી છે બરાબર તો જ્યારે મિત્રો કંઈક અલગ પડે છે એવું કહે છે ત્યારે મિત્રો ચોક્કસ એના કોઈ ગુણધર્મો હોય એની પર્ટિક્યુલર જે છે એ મિત્રો એની લાક્ષણિકતા હોય એને ધ્યાનમાં રાખીને મિત્રો ખાસ કહેવાનું હોય તો મિત્રો અહીંયા તમને પ્રથમ આપેલું છે રેમ બરોબર છે તો આ રેમ જે છે એ ખરેખર શું બતાવે છે આમ જુઓ તો મિત્રો એક મેમરી બેઝ વસ્તુ બતાવે છે બરોબર છે કેમ કે રેમ ની અંદર મિત્રો મેમરીની વાતો આવતી હોય છે પછી આ જે છે ને મિત્રો સ્કેચ એટલે સ્કેચ એટલે શું કરે ખરેખર તો કે એ પણ મિત્રો કોમ્પ્યુટર ની અંદર એક મેમરી નું જ કાર્ય કરે છે જેને મિત્રો આપણે સ્કેચ મેમરી કહીએ અથવા તો મોબાઈલ ની અંદર પણ મિત્રો તમારે જે સ્કેચ છે દાખલા તરીકે કોઈ ગેલેરી હોય તો ગેલેરી ના ફોટા જે છે એ મિત્રો એકદમ સ્પીડી થી ખુલી જાય એનું કારણ શું છે તો કે એના નાની નાની ફાઈલો જે છે મિત્રો એની અંદર હોય છે જેને આપણે સ્કેચ કહીએ છીએ બરાબર તો આ પણ મિત્રો એક મેમરી જે છે એનું જ કાર્ય કરી રહ્યા છે જરાક તમે ધ્યાન કે લેન તો આ જે છે મિત્રો એક નેટવર્ક સાથે સંબંધિત વસ્તુ છે આની અંદર કોઈ મેમરીની મિત્રો વાત નથી આવેલી બરોબર પી રોમ મિત્રો આપેલું છે એનો મતલબ મિત્રો એવો થયો કે ભાઈ પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી બરોબર છે એટલે આ પણ એક મેમરી બેઝ વસ્તુ જ મિત્રો બતાવે છે તો બસ આવી રીતે મિત્રો નક્કી કરવાનું હતું કે આ બધા જે છે મેમરીને સંબંધિત વસ્તુઓ છે પણ લેન જે છે મિત્રો કોઈ મેમરી સાથે નિસબત નથી બરાબર ચાલો જોઈએ મિત્રો આગળનું ઉદાહરણ કેવા પ્રકારનું છે ચાલો ત્યાર પછી જોઈએ તો એક સરસ મજાનો નાનકડો પ્રશ્ન કે ભાઈ નીચેના શબ્દોને અંગ્રેજી મૂળાક્ષરની અંદર મિત્રો એટલે કે ખરેખર એબીસીડીના ક્રમ મુજબ ગોઠવતા કયો ક્રમ સાચો પડે છે તો મિત્રો અહીંયા તમને ચારે ચાર જે શબ્દો આપ્યા છે એને મિત્રો આપણે અંગ્રેજી બારાક્ષરી મુજબ મિત્રો ગોઠવવાના છે તો સિમ્પલી મિત્રો શું કરી શકાય તો દરેકની અંદર પહેલા ઉડતી નજર નાખો તો મિત્રો બધાયમાં તમને આરી આરી તો જોવા મળે છે આર અને ઈ એટલે અહીં સુધી કોઈ ડિક્શનરી જે છે એ પોતાનું કાર્ય જે વિશિષ્ટ છે એ મિત્રો બદલતું નથી બરાબર હવે બરોબર ધ્યાન રાખવાનું છે કે ત્રણ નંબર ઉપર જો ચર્ચા કરીએ તો અહીંયા મિત્રો ત્રીજા સ્થાનની જો વાત કરીએ તો ત્રીજા સ્થાન પર ખાલી એક નજર મિત્રો આપણે કરવાની છે જો ત્રીજા સ્થાનમાં એક તો જાણે અહીંયા તમને સી આપેલો છે અહિયાં મિત્રો તમને એમ આપેલો છે એટલે સી તો જો કે પહેલા જ આવે બરોબર એમ જે છે એ પાછળ આવશે ત્યાર પછી જો વાત કરીએ તો મિત્રો આમાં ત્રીજું સ્થાનમાં પી આવે છે આમાં ત્રીજા સ્થાનમાં પણ પી આવે છે તો મિત્રો ત્રીજા સ્થાન પરથી એટલું સચોટ થઈ ગયું કે આનો જે સાચો ક્રમ જે છે ને મિત્રો સી વાળો મિત્રો પહેલો આવે છે એટલે એક નંબર જે છે એ મિત્રો સૌથી પહેલા આવે એમ વાળો મિત્રો બીજો આવે એટલે બે નંબર જે છે મિત્રો અહીંયા આવશે બરાબર ચાલો હવે મિત્રો આગળ વધીએ છીએ બે મુદ્દાનો કાર્યક્રમ છે સિમ્પલ આનો જવાબ મિત્રો આપશો તો હવે ચોથું સ્થાન જો આપણે જોઈશું તો ચોથા સ્થાનની અંદરથી મિત્રો સિમ્પલ આપણને ખ્યાલ આવી જાય કે ત્રણ નંબરના સ્થાન પરથી તો એટલું ફિક્સ થઈ ગયું કે સૌથી પ્રથમ મિત્રો આ બંને જે છે એ આવે છે હવે ચોથા સ્થાનની અંદર જો જરાક આપણે ચેક કરીએ તો મિત્રો એકમાં તમને ઓ જોવા મળે છે એકમાં તમને જોવા મળે છે તો ઈ જે છે ને મિત્રો પહેલો આવે ઈ પહેલો આવે ને ત્યાર પછી મિત્રો ઓ આવે તો આના પરથી મિત્રો આપણે શું નક્કી થયું કે ચાર નંબર જે છે ઈ ત્યાર પછી આવે અને ત્રણ નંબર જે છે એની પાછળ આવે તો મિત્રો સાચો ક્રમ જે છે ને આપણને મળી ગયો અને હું સ્પેલિંગ જે છે મિત્રો લખતો નથી બરાબર સાચો ક્રમ શું હોવો જોઈએ એક બે ચાર ત્રણ આ જે છે મિત્રો આનો સાચો અને યોગ્ય જે છે એ ક્રમ કહી શકાય છે બરાબર તો એના માટે ઓપ્શન છેલ્લું જે છે મિત્રો આપણે સાચું કહી શકીએ છીએ એક બે ચાર ત્રણ બરાબર ચાલો જોઈએ મિત્રો આગળનું ઉદાહરણ ચાલો ત્યાર પછી મિત્રો જોઈએ તો તમને આમ તો એક સમ પણ આને મિત્રો કહી શકાય છે પણ મિત્રો આ ગાણિતિક રચના છે બરાબર છે કે ભાઈ બાર જેમ વીસ આપેલા છે તો મિત્રો ત્રીસ જેમ કેટલા થાય તો મિત્રો જવાબ લાવવા માટે આ બંને જે છે ને એની અંદર કોઈ નિયમ હોય એ નિયમ મિત્રો આપણે અહીંયા જે છે મિત્રો લગાડવાનો છે તો સેજ મિત્રો અહીંયા બુદ્ધિ પહોંચાડશું આપણે તો મિત્રો જરાક જુઓ તો અહીંયા ત્રણ ના વર્ગ ની અંદર જો તમે તગડો નાખો ને તો મિત્રો નવ ત્રણ કેટલા થશે બાર થશે બિલકુલ સાચી બાબત છે બરાબર તો એ જ રીતે મિત્રો અહીંયા પણ કંઈક એવી પેટર્ન જે છે ફોલો થતી હોય અહીંયા ત્રણ લીધા હતા તો આપણે ચાર માટે ચેક કરીએ તો ચાર ના વર્ગમાં જો ચાર નાખવામાં આવે તો મિત્રો સોળ ને ચાર કેટલા થાય તો કઈ વીસ થતા હોય તો આવી રીતે મિત્રો ચાલશે તો અહીંયા મિત્રો તમારે પાંચ ના વર્ગની અંદર પાંચ નાખવાથી ખરેખર ત્રીસ જે છે મિત્રો શું છે બનેલા હોય તો આપણો આવનાર જવાબ શું હોવો જોઈએ છ ના વર્ગની અંદર છ નાખવા પડે મતલબ કે છત્રીસ ની અંદર તમારે છ નાખવા પડે. એટલે કે બેતાલીસ જે છે એ મિત્રોનો યોગ્ય જવાબ જે છે આપણે સિમ્પલી કહી શકીએ છીએ બરાબર ચાલો જોઈએ મિત્રો આગળનું ઉદાહરણ ત્યાર પછી જોઈએ તો મિત્રો એક સરસ મજાની શ્રેણી આપેલી છે મિત્રો તમે અવલોકન કર્યું હશે કે આ જે એપિસોડ છે એની અંદર મિત્રો શ્રેણીઓ આપણે મૂકી એ બધી શ્રેણીઓ મિત્રો કાંઈક અલગ પ્રકારની મૂકેલી છે એનું મેઇન કારણ મિત્રો એ છે કે જે રેગ્યુલર તફાવત આવ સાદી રીતે જે છે એ તો મિત્રો આપણે ઘણી બધી વખત ઘણી બધી જગ્યાએ જોઈ લે છે પણ આ એપિસોડની અંદર મિત્રો આપણે એવો પ્રયત્ન કરેલો છે કે જેથી કરીને તમને કાંઈક સેજ એકાદું લેવલ ઊંચું હોય તો મિત્રો આપણો મગજ જે છે ને એનો વધુ વિકાસ થાય બરાબર એટલે મેક્સિમમ તો મિત્રો હજુ પણ વિડીયોને જોઈએ રાખજો મિત્રો કોઈ પણ પ્રકારની આળસ વગર મિત્રો એક પણ જે છે એ દાખલાને છોડતા નહીં મિત્રો બિલકુલ પોઈન્ટ ટુ પોઈન્ટ જે છે ચાલો જોઈએ મિત્રો અહીંયા જીરો છે એક ત્રણ ચાર આઠ પંદર ને સત્યાવીસ તમે તમારી બનતી બધી ટ્રાયો મિત્રો આની પર જયારે કરી લેશો ત્યારે મિત્રો એક આની અંદર ખાસ ધ્યાન રાખવાનું છે કે નવીનતા છે કે તમને મિત્રો તફાવત હોય કે વર્ગ ઘન હોય કે ગુણાકાર હોય કે ભાગાકાર હોય જયારે કાંઈ જ ન થતું હોય ત્યારે મિત્રો હમણાં આપણે વાત કરીએ જેમ કે આની અંદર મિત્રો મેન્યુઅલ કઈક ગોઠવણી હોય છે તો મિત્રો આની સરસ મજાની ગોઠવણી છે કે તમે જે પ્રથમ ત્રણ પદ છે ને પ્રથમ ત્રણ પદ જો એને તમે ભેગા કરો ને તો મિત્રો એના પછીનું નેક્સ્ટ પદ જે છે મિત્રો મળી રહ્યું છે તમે જોઈ શકો છો બરાબર ચાલો એક પદ છોડી દો આ ત્રણને ભેગા કરો તો મિત્રો એક વત્તા ત્રણ વત્તા ચાર જો કરીએ તો મિત્રો ચાર પાંચ છ સાત ને એક મિત્રો આઠ જે છે એ તમને નેક્સ્ટ પદ જે છે મિત્રો અહીંયા મળી રહ્યું છે તમે જોઈ શકો છો એવી જ રીતે મિત્રો અહીંયા ત્રણ ચાર અને આઠ ને જો ભેગા કરવામાં આવે તો આઠ ને ચાર બાર ને મિત્રો અહીંયા પંદર જે છે એ નેક્સ્ટ પદ તમને મળી રહ્યું છે મિત્રો ખ્યાલ આવી ગયો હશે પાકું થઈ ગયું હશે તો આપણો ફાઇનલ ટાર્ગેટને લોક કરી દઈએ છીએ કે આઠ વત્તા પંદર વત્તા મિત્રો સત્યાવીસ જે છે એને શું કહી શકાય તો મિત્રો સિમ્પલ રીતે આપણે આવું કહી શકીએ છીએ કે ભાઈ પચાસ જે છે મિત્રો આનો ટોટલ કહી શકાય તો મિત્રો બરોબર ધ્યાન રાખજો કે આની અંદર તમને કેવા પ્રકારનું જોવા મળ્યું તો આ તો ખરેખર શું છે ખબર છે આ જે ફીબો નાકી આપણે વાત કરીએ છીએ ને આ ફીબો નાકી મિત્રો મોટા ગુરુ કેવા હોય ને તો કહી શકાય કેમ કે ફીબો નાકી જે છે ને મિત્રો બબે પદથી ત્રીજું બને બે પદથી ત્રીજું બને બે થી ત્રીજું બને આમાં મિત્રો ત્રણ થી નેક્સ્ટ બન્યું ત્રણ થી નેક્સ્ટ મેનુ તો આવું પણ મિત્રો બની શકે છે તો ખાસ મિત્રો નજરની અંદર આવા નવીનતા પોઈન્ટ જે છે મિત્રો મગજની અંદર વિકાસ કરતા રહેવાનું ચાલો જોઈએ મિત્રો આગળનું ઉદાહરણ કેવા પ્રકારનું છે ચાલો ત્યાર પછી જો તો મિત્રો એક પાસો જે છે સરસ મજાનો આપ્યો છે હમણાં જ મિત્રો એક ડબલ પાસા વાળો મિત્રો દાખલો ગયો બરાબર ધ્યાન દાખજો કે આ ત્રણ પાસા હોય અને મિત્રો એની અંદરથી કોઈ પણની વિરુદ્ધ બાજુ એટલે કે કોઈ પણ અંકની સામેની બાજુની અંદર શું આવતું હોય એ જ્યારે નક્કી કરવાનું થતું હોય ત્યારે મિત્રો ખાસ એ નકજો બહુ મજાનો અને સરસ મજાનો નાનકડો એવો મુદ્દો છે આનો ટોપિક તો આપણે ભણાવેલો છે છતાં મિત્રો અહીંયા જોઈએ તો અહીંયા ત્રણ પ્રકારની આકૃતિઓ તમને આપેલી છે ને એવું કે છે કે ભાઈ એકડાની વિરુદ્ધ બાજુની અંદર મિત્રો કયો અંક જે છે એ આવે બરોબર છે તો આપણે ઊંધા હાલવાનું હંમેશા બરોબર છે એકની સામે બરોબર ધ્યાન રાખજો એક સામે બરોબર ધ્યાન રાખજો શું જે છે મિત્રો ના હોય બસ આપણે ઊંધું ચાલવાનું કે એકડા સામે શું હોય એ તો મિત્રો રામ જાણે પરંતુ એકની સામે કોણ ન હોય એની મિત્રો ગેરંટી આપણે લઈ શકીએ છીએ આપણને ખ્યાલ છે કે પાસાની અંદર મિત્રો એકડો છે બગડો છે તગડો છે ચોગડો છે પાંચ છે છ છે મિત્રો મેં એવું કીધું કે એકડાની સામે કોણ નો હોઈ શકે ગેરન્ટેડ તો બરોબર તેના જો આ એકડો છે હંમેશા એની પાસે મતલબ કે તમને જે વસ્તુઓ દેખાય છે એ ક્યારેય એના સામે ન હોય એની ગેરંટી છે બરાબર આ એકડા જે છે એની સામે મિત્રો ક્યારેય ચોગડો કે પાંચડો હોય જ નહીં ચોગડો કે પાંચડો ક્યારેય હોય જ નહીં એની મિત્રો ગેરંટી છે આ એકડાની સામે મિત્રો બગડો ને ચોગડો ન હોય બરાબર બગડા માથે લીટો મારી દો સાથે સાથે એવું પણ સમજીએ કે ભાઈ એકડાની સામે એકડો તો ન જ હોય બરાબર તો મિત્રો અહીંયા લકી ડ્રો ના વિજેતાની અંદર મિત્રો અથવા તો ત્રણ અથવા તો છ બરોબર આ ત્રણ કે માંથી કોક એકડા સામે છે મિત્રો એની ગેરંટી બરાબર પચાસ ટકા હળવાશ થઈ ગઈ હવે શું કરી શકાય જવાબ તો હજુ આવ્યો નથી તો મિત્રો બરોબર ધ્યાન રાખો કે આની છે દાખલા તરીકે મિત્રો આપણે નક્કી કરી શકીએ કેવી રીતે નક્કી થાય આ એક છે બે છે ત્રણ છે ચાર છે પાંચ છે છ છે હું શું નક્કી કરું છું ચોગડા સામે મિત્રો કોણ હોય શકે તો ચોગડા સામે કોણ નહીં હોય એ જેનો જવાબ આપશે ચાલો અવળા સામે મિત્રો ક્યારે એકડો ને પાંચડો તો નો જ હોય આ એકડો છે ને પાંચડો છે એ મિત્રો એની પાસે છે એટલે કોઈ દી સામે તો એને મિત્રો ચાન્સ મળવાના નથી ચાલો ચોગડાની સામે બરોબર છે ને જો બગડો કે એકડો ચોગડાની સામે મિત્રો નો હોય શકે આગળ વધીએ છે ચોગડાની સામે બગડો કે તગડો મિત્રો નો હોય શકે એટલે ત્રણ ને પણ ના પાડીએ ચોગડો પોતે નો હોય બરાબર તો જવાબ મળી ગયો મિત્રો ચાર સામે શું હોય ચાર ની સામે મિત્રો ખરેખર છ છે એની ગેરંટી ચાલો મિત્રો જીતી ગયા જે આપણને કન્ફ્યુઝન હતું કે કાં તો તગડો છે અને કાં તો છગડો છે આ એકડાની સામે તો એમાંથી મિત્રો ખરેખર ચોગડા એ છગડાને તો લઈ લીધો છે તો guarantee વસ્તુ થઈ ગઈ કે જે આ એક છે ને એની સામે હવે વચ્ચે છે કોણ તો finally મિત્રો એકની સામે ખરેખર તગડો જ હોવો જોઈએ કેમ કે છગડો જે છે એ તો ચોકડા વાળાએ લઈ લીધો છે તો આવી રીતે મિત્રો સાદી સિમ્પલ અને દેશી હળવાશ મેથડથી મિત્રો આ વસ્તુ મગજમાં એકદમ ફિટ કરી શકાય છે બરાબર ચાલો જોઈએ મિત્રો આગળનું ઉદાહરણ ચાલો ત્યાર પછી મિત્રો જોઈએ તો એક નાનકડું એવું સરસ મજાનું આપ્યું છે કે ભાઈ પાંચ ચાર ને મિત્રો બેતાલીસ થાય ખરેખર ખોટો ઘડ્યો છે બરોબર પાંચ છ મિત્રો કરો તો છપ્પન થાય સાત છ કરો તો બોતેર આપ્યું છે તો સાત ગુણ્યા આઠ એટલે મિત્રો કેટલા થશે તો મિત્રો બરોબર ધ્યાન જો આને સંબંધ કેવી રીતે કર્યું છે એને મિત્રો ચાર અને પાંચ ને મિત્રો એને બેતાલીસ કીધા છે ખરેખર કેવી રીતે કીધા છે તો જો સહેજ બુદ્ધિ પહોંચાડીએ સહેજ જ બુદ્ધિ પહોંચાડીએ કે મિત્રો આ ક્રમિક સંખ્યાઓ છે ને આ પણ મિત્રો એક ક્રમિક ગુણાકારક છે આપણે જાણીએ છીએ કે છ સત્તુ ને ખરેખર બેતાલીસ થાય આ મિત્રો જાણીએ છીએ બરાબર છે તો અહીંયા પણ મિત્રો તમે જાણો છો કે ભાઈ સાત આઠું કરો તો મિત્રો તમને છપ્પન જોવા મળતા હોય એવી જ રીતે અહીંયા પણ તમે જાણો છો કે આઠ નવ જો કરવામાં આવે તો મિત્રો બોતેર થતા હોય છે તો સિમ્પલી જવાબ મિત્રો આવી ગયો એને શું કરેલું છે અહીંયા મિત્રો પ્લસ ટુ કરેલું છે અહીંયા પણ મિત્રો શું કરેલું છે પ્લસ ટુ કરેલું છે જરાક બધે ચેક કરવું તો કરી શકો મિત્રો એને કરેલું છે બે નાખેલા છે તો અહીંયા મિત્રો એને શું કર્યું છે તો એને મિત્રો છ ની અંદર બે નાખેલા છે તો જવાબ તમારા પકડાઈ ગયા વાત થઈ ગઈ પૂરી કે તમારો ટાર્ગેટ હતો સાત ગુણ્યા આઠ ને એનો જવાબ લાવવો છે તો મિત્રો આની અંદર પહેલા પ્લસ ટુ કરી નાખો તો મિત્રો નવડો થયો અહીંયા plus two કરી નાખશો તો મિત્રો અહીંયા તમને દસ જોવા મળશે તો યોગ્ય જવાબ કયો હોવો જોઈએ નેવું હોવો જોઈએ કેવી રીતે મળ્યો તો કે plus two plus two બંને સંખ્યામાં મિત્રો થઈ રહ્યા છે કેમ કે આની અંદર પણ એવા જ પ્રકારની પેટર્નો જે છે એ મિત્રો ફોલો કરી રહી છે તો યોગ્ય જવાબ બી ઓપ્શન કહી શકાય છે ચાલો જોઈએ મિત્રો આગળનું ઉદાહરણ કેવા પ્રકારનું છે ચાલો ત્યાર પછી જોઈએ તો મિત્રો પાસાનો એક નાનકડો નિયમ જે છે એની અંદર ક્યાંક વપરાશે જુઓ તમે કે સામાન્ય ત્રણ પાસાને જમીન પર ફેંકતા તેની ઉપરની બાજુ પર ત્રણ એક અને પાંચ આવા અંકો દેખાઈ રહ્યા છે તો જમીન તરફની સપાટી પર આવેલા અંકોનો સરવાળો મિત્રો કેટલો હશે તો મિત્રો પાસો જે છે એ સામાન્ય પાસો છે પાસાની અંદર બે પ્રકાર છે સામાન્ય પાસાના મિત્રો એક ખાસ એની લાક્ષણિકતા છે અને એનાથી જ મિત્રો આનો જવાબ આવવાનો છે તો મિત્રો એક નાનકડું ખાલી ચિત્ર આપણે દોરવું હોય તો દોરીએ એટલે આપણે સ્પષ્ટ રીતે મિત્રો સિમ્પલી ખ્યાલ આવી જાય બરોબર છે તો ચાલો માનો કે એને એવું એવું કીધેલું છે કે ભાઈ ત્રણ પાસા છે અને આ ત્રણ પાસા જે છે ને માનો કે એને જમીન પર મિત્રો રેન્ડમલી ફેંકેલા છે તો સિમ્પલ વસ્તુ છે કે ઉપરની સાઈડમાં કોઈ પણ અંક જે છે એ મિત્રો દેખાતો હશે તો એને એવું કીધું કે ભાઈ એક પાસાની અંદર તગડો દેખાય છે ઉપર એકમાં મિત્રો એકડો દેખાય છે અને એકમાં મિત્રો પાંચડો દેખાય છે તો જે નીચેનું તળિયું જે રહ્યું એ પણ કોઈ અંક હશે જ કે તો એ અંકના સરવાળા કેટલા થાય તો મિત્રો સામાન્ય પાસાનો મિત્રો સિમ્પલી નાનકડો નિયમ છે આપણે પાસાના ટોપિકમાં વાત કરી લેતી કે જો પાસો સામાન્ય હોય તો બરોબર જે નાખજો એના સામસામેના બાજુ બરોબર સામસામેની જે બાજુ છે સામસામેની એના સરવાળા જે છે ને મિત્રો મિત્રો હંમેશા એક નિયમને ફોલો કરતા હોય છે છે જેનું નામ બરાબર તો સરવાળો સાત જે છે મિત્રો થઈ જતો હોય તો સિમ્પલી જવાબ મિત્રો ક્લિયર થઈ ગયો અહીંયા સાત બનાવવા માટે નીચે ચાર મિત્રો હોવા જોઈએ અહીંયા મિત્રો એક છે તો નીચે મિત્રો છ જે છે મિત્રો હોવા જોઈએ અહીંયા મિત્રો પાંચ આપેલા છે તો નીચે બે જે છે મિત્રો હોવા જોઈએ

આપણે બુદ્ધિ પહોંચાડશું કે અહિયાં મિત્રો જરાક વિચાર કરીએ તો આ જે ચારે ચાર અક્ષર છે ને મિત્રો ખરેખર એક સરસ મજાની રચના બતાવે છે કે ભાઈ એફ આવું મિત્રો થઈ શકે છે જેને આપણે શું કહીએ છીએ ચોગડો કહીએ છીએ બરોબર છે અહિયાં મિત્રો જરાક આપણે આગળ વિચારીએ તો અહીંયા કેટલા અક્ષર આપેલા છે એમાંથી મિત્રો શું કરી શકાય તો મિત્રો સેજ આઘુ પાછુ વિચારશો ને તો તમને એક આવું જોવા મળશે મિત્રો ડી આઈ વી આઈ ઈ બરોબર છે ડિવાઈડ જે છે મિત્રો જોવા મળશે ને ડિવાઈડ ને મિત્રો શું કહીએ છીએ આપણે ભાગાકાર જે છે એને મિત્રો કઈ ક્રિયા કહેતા હોય છે બરોબર છે ચાલો ત્યાર પછી મિત્રો જરાક આગળ જોઈએ અહીંયા જરાક જોઈએ તો જો આ અક્ષરોને થોડાક આઘા પાસા વિચારશો તો મિત્રો ઈ આઈ પછી જી એચ અને ટી એટ એટલે કે જેને આપણે મિત્રો ગુજરાતીમાં આઠ કહીએ છીએ અંક બરોબર છે અને અહીંયા જો બુદ્ધિ પહોંચાડીએ તો આપણે સિમ્પલી ખ્યાલ આવી જશે કે એસ પછી વી ઈ અને એન સેવન બરોબર તો સેવન એટલે આપણે સાત કહીએ છીએ તો સિમ્પલી હવે મિત્રો ક્લિયર થઈ ગયું કે આની અંદરથી આ ત્રણ શબ્દો જે છે એ મિત્રો ચોક્કસ જે છે મિત્રો અંકો જે છે એના સ્પેલિંગો બતાવી રહ્યા છે અને આ એક જ એવું છે કે જે ખરેખર ક્રિયા બતાવી રહ્યું છે આ જે છે એ ફક્ત શું છે આ જે છે મિત્રો ક્રિયા બતાવે છે અને અન્ય જે છે એ મિત્રો અંકો બતાવે છે તો સિમ્પલી આ વસ્તુ જે છે મિત્રો અલગ કહી શકાય છે ચાલો જોઈએ મિત્રો આગળનું ઉદાહરણ ચાલો ત્યાર પછી જોઈએ તો ઘડિયાળમાંથી મિત્રો એક સરસ પ્રશ્ન છે કે ભાઈ અઢાર મિનિટની અંદર મિનિટ કાંટો એક કલાક કાંટા થી બરોબર ધ્યાન રાખજો કેટલો આગળ હશે તો ખાસ પહેલા તો કોન્સેપ્ટ ને સમજો એવું તમને નથી કહેતા કે ભાઈ કલાક કાંટો અને મિનિટ કાંટા વચ્ચે બરોબર છે જો ખૂણો કેટલો છે આવું તમને નથી પૂછતા તમને એટલી ખબર છે કે જ્યારે મિનિટ કાંટો ચાલવાની કોશિશ કરે ત્યારે કલાક કાંટા ઉપર અસર 100% થવાની છે એટલે મિનિટ કાંટો 18 મિનિટ જેટલો જો ખસે તો કલાક કાંટો પણ સાથે સાથે ખસવાનો છે તો પ્રશ્ન આપણો મિત્રો એવો છે કે મિનિટ કાંટો એ કલાક કાંટાથી કેટલો આગળ હશે આગળ જ હશે પણ એ કેટલો આગળ હશે એ મિત્રો ખાસ આપણે કહેવાનું છે તો મિત્રો બે મુદ્દાનો નાનકડો કાર્યક્રમ આપણે કરીએ બરાબર તો મિત્રો હંમેશા જે રાખજો માનો કે આપણે મિનિટ કાંટા વિશે કહીએ તો ઘડિયાળમાં તમને મિત્રો મિનિટ કાંટાનો એક સંબંધ યાદ હોવો જોઈએ પછી મિત્રો આવડો મોટો સંબંધ હશે તોય ચાલશે બરાબર કાંઈ યાદ ન આવે તો એક સંબંધ તો યાદ હોવો જોઈએ એટલે હું તમને એવું કહેવા માંગુ છું કે જ્યારે પંદર મિનિટ જે છે એ મિત્રો મોટો કાંટો ખસે એટલે બાર થી ત્રણ સીધું જ મિત્રો મોટો ભાગ લઈ ગયો બરાબર પંદર મિનિટમાં નેવું નો ખૂણો બનાવે આટલી તો બધાને ખબર હોય આમાં પાકું ન કરાય બાકી સચોટ હોય છે કે એક મિનિટમાં આટલો ખૂણો એ બધું બરાબર પણ એ પાકું થાય તો કરવાનું ન થાય તો એક તો કોઈ સંબંધ યાદ હોવો જોઈએ કે પંદર મિનિટ થાય તો નેવું નો ખૂણો બનાવે એની મિત્રો ગેરંટી guarantee ગેરંટી બરાબર તો આપણો પ્રશ્ન છે મિત્રો અઢાર મિનિટ નો તો અઢાર મિનિટ ની અંદર એ કેટલો ખૂણો બનાવશે તો મિત્રો સિમ્પલી મળી જશે પંદર ને મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે છ વડે ગુણેલા છે તો જો અઢાર ને તમે છગડા વડે ગુણો તો મિત્રો અહીંયા શું થશે વન જીરો એટ જે છે મિત્રો તમને જોવા મળી જશે ઓકે ચાલો આ વાત કોની થઈ મિનિટ કાંટો જે છે એ આટલો આગળ જે છે મિત્રો ભાગેલો છે જ્યાં હતો ત્યાંથી મિત્રો એની અઢાર મિનિટ પૂરી થાય તો એ આટલું ખૂણા જેટલું તો એને અંતર કાપેલું છે તો મિત્રો કલાક કાંટો અહીંયા ચોટેલો નહીં હોય બરાબર કલાક કાંટો પણ થોડો ખસેલો છે તો મુદ્દા નંબર બે ની અંદર એક આપણે કલાક કાંટા નું નાનકડું એવું મિત્રો પરિણામ જોઈએ તો કલાક કાંટા અંદર કોઈ પણ એક સંબંધ જે છે એ મિત્રો ખાસ યાદ હોવો જોઈએ મિત્રો એક કલાક થાય ને બાર થી એક વાગે કે એક થી બે વાગે કે બે થી ત્રણ વાગે તો એ દરેક કલાકો જે છે ને એ તરી તરી ખૂણે છે આપણને ખ્યાલ છે બરાબર એટલે કઈ યાદ ન આવે તો આટલું તો યાદ આવવું જ જોઈએ કે ભાઈ સાઠ મિનિટ થાય ને સાઠ મિનિટ તો સાઠ મિનિટની અંદર કલાક કાંટા વાત કરીએ છીએ તો એક કલાકે મિત્રો ત્રીસ નો ખૂણો મિત્રો બનાવે આવું કોઈ એક પરિણામ તમારી પાસે હોવું જોઈએ આવા પરિણામો એક હજાર થાય બરોબર

દોડે છે તો આ એની પાછળ પાછળ તો દોડે છે પણ ધીમો ધીમો દોડે છે ને તો અહીંથી મિત્રો અહીંયા સુધીની અંદર આપણે ખાલી એટલો આગળ છે મિત્રો જો જોવું તો મિત્રો નવ્વાણું ડિગ્રી જેટલો આગળ જે છે એ કહી શકાય આનો યોગ્ય જવાબ મિત્રો શું કહી શકાય નવ્વાણું જે છે મિત્રો સિમ્પલી કહી શકાય પરંતુ મિત્રો આ તો તમને સમજણ માટે જરૂરી હતું બાકી મિત્રો આની નાનકડી એવી શોર્ટકટ જે છે ને મિત્રો તમને મગજની અંદર હંમેશા માટે રાખજો કાંઈ જરૂરિયાત નથી પણ મેં હંમેશા કીધું છે કે સમજવું ખાસ જરૂરી છે અગિયાર દુત્યાંશ ગુણ્યા મિનિટ આ તમારો જવાબ હશે બરોબર ધ્યાન રાખજો એટલે શું થશે અગિયાર દુત્યાઉંશ ગુણ્યા મિનિટ આપણે કેટલી છે મિત્રો અઢાર આપેલી છે તો સિમ્પલી આનો જવાબ કેટલો આવશે 99 આવશે તો આમ પણ મિત્રો સિમ્પલી ગણી શકાય છે બરાબર ચાલો જોઈએ આગળનું ઉદાહરણ ચાલો ત્યાર પછી જોઈએ તો મિત્રો એક સરસ મજાનું કોડિંગ આપેલું છે કે ભાઈ ZAB છે DEF છે HIJ છે અને મિત્રો NOP તમને આપેલું છે તો તમે તમારી રીતે ટ્રાય કરજો મિત્રો અહીંયા ખાસ ધ્યાન રાખજો કે આ 3 3 પેટર્ન અંદર કાઈક મિત્રો એને સરસ મજાનું રહસ્ય છુપાયેલું છે તો બરોબર ધ્યાન રાખજો કે આ ત્રણે ની અંદર બરોબર ધ્યાન રાખો કે આ વસ્તુ જે છે એ મિત્રો શું બતાવે છે એક સ્વર બતાવે છે બરાબર અને સ્વર જે છે એની અંદર ચોક્કસ એક ક્રમ પણ મિત્રો આપવામાં આવેલો છે કે માં સૌથી પહેલો સ્વર મિત્રો એ આવે છે એ પછી મિત્રો આગળ નેક્સ્ટ જઈએ તો મિત્રો ઈ સ્વર આવતો હોય છે ઈ પછી જો મિત્રો નક્કસ સ્વરની આપણે જો વાત કરીએ તો મિત્રો આપણને આય જોવા મળતો હોય છે આઈ પછીનો નેક્સ્ટની વાત કરીએ તો મિત્રો આપણને ઓ જે છે મિત્રો જોવા મળતો હોય છે તો આ દરેક જે છે મિત્રો સ્વર છે એ છે ઈ છે પછી મિત્રો તમને આઈ આપેલો છે પછી તમને ઓ આપેલો છે તો પહેલા સંબંધ ક્રિએટ કરી નાખીએ પછી આપણને આપોઆપ બધી ખ્યાલ આવશે બરાબર હા એટલું ચોક્કસ છે કે મધ્યસ્થાનની અંદર એ આઈ ઓ યુ ઈ જે સ્વર છે એની અંદરથી મિત્રો તમને ખ્યાલ છે કે કે મિત્રો 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 સિમ્પલી અહીંયા મિડલ સ્થાન હાજર થઈ ગયું છે જેમાં ગેરંટી કેમ એક જ સ્વર જે છે મિત્રો ખૂટે છે તો મિડલ સ્થાન માં યુ છે એટલે આ બંને જે છે મિત્રો અત્યારે ફાઈટમાં છે કે કોણ સાચું છે મિત્રો આપણે જોવાનું છે હવે જ મિત્રો મેઈન વસ્તુ છે કે આગળ ને પાછળના જે અક્ષરો આપેલા છે એનો મિત્રો સાચો સંબંધ શું છે તો મિત્રો એ કરતા જો પાછા જઈએ તો મિત્રો શું આવે તો મિત્રો અહીંયા પૂરું થઈ જાય એટલે શું આવે આગળ જે છે મિત્રો ઝેડ આવતો હોય બરાબર અને જો એની એક્ઝેટ પાછળ જઈએ તો મિત્રો શું આવે બી આવે છે એવી જ રીતે મિત્રો જો આ જે છે ઈ કરતા થોડાક આગળ જઈએ તો તમને ડી જોવા મળે છે અને ઈ કરતા એક જ સ્ટેપ જો પાછળ જઈએ તો મિત્રો તમને એફ જોવા મળે છે તો આવી કંઈ ચોક્કસ પેટર્ન જે છે મિત્રો ચાલી રહી છે તમે જોઈ શકો છો કે આઈ ની આગળ ખરેખર શું આવે તો કે એચ આવે અને આની પાછળ મિત્રો શું આવે જે આવે એ જ રીતે મિત્રો અહીંયા પેટર્ન ફોલો છે કે એની આગળ એન આવે આ જે છે મિત્રો શા માટે કર્યું તો આ એટલા માટે કર્યું કે આવનાર જવાબની અંદર ચોક્કસપણે યુ જે છે એની આગળની સાઈડમાં શું આવે એ પાક્કા પાયે નક્કી કરવા માટે મિત્રો કે આગળની સાઈડમાં ટી આવશે એટલે ટી યુ અને પાછળની સાઈડમાં શું આવશે વી આવશે કેમ કે આ બંને જવાબની અંદર સેમ જ છે પણ ખાલી ક્રમ ચેન્જ છે તો આ દરેક પેટર્ન જે ક્રમ ફોલો કરે છે એ મુજબ આપણે કહેવાનું હોય તો મિત્રો ટી યુ વી જે છે મિત્રો આની માટે યોગ્ય જવાબ આપણે સમજી શકીએ છીએ બરાબર તો સરસ મજાનું મિત્રો કોડિંગ હતું ચાલો જોઈએ આગળનું ઉદાહરણ કેવા પ્રકારનું છે ચાલો તો જોઈએ તો મિત્રો આજનો છેલ્લો અને મિત્રો અંતિમ દાખલો કે કઈ સંખ્યા મિત્રો અલગ પડે કે કે મિત્રો 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 છે 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 જે 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 એ વસ્તુઓ પૂછેલી અને વિદ્યાર્થીઓને થયા આન્સર આવું કેમ કેમ કરે કરે આમાં આમ આનો આનો પ્રોપર પ્રોપર જવાબ આપણું મગજ જે છે એના માટે મિત્રો પ્રેક્ટિસ કરીએ તો મિત્રો અહીંયા તમને ચાર સંખ્યા આપી છે કે પાંચસો ને વીસ છે તેર વીસ છે અને મિત્રો સાતસો ને આડત્રીસ છે અને મિત્રો અહીંયા તમને દસ દસ આપેલી છે તમે હમણાં પણ અગાઉ હતું એની જેમ કે આ ચારે ચાર સંખ્યાઓની અંદર આ મીંડા વાળી સંખ્યા છે બરોબર ધ્યાન રાખજો અને આમાં મીંડું નથી આવું સાવ લોજિક ન હોય બરોબર એ તો બધા ખબર પડે કે આમાં ત્રણમાં મીંડા છે અને એકમાં મીંડું નથી એટલે આવા લોજિક જે છે એની લગાડીને પછી તમે દાવો કરો કે ભાઈ આવું ન થઈ શકે થઈ શકે પણ એવું ક્યારેય પૂછતા નથી બરોબર ધ્યાન રાખો એ એંગલ તમારી ખોટી પડતી હોય છે મોસ્ટ ઓફ બરોબર તો મિત્રો આ તમામ સંખ્યાઓ જે છે એ મિત્રો ખરેખર એક ઘનની નજીક રહેલી છે બરોબર તો અહીંયા તમે જો માનો કે પાંચસો ની આજુબાજુનો ઘન વિચારો ને તો મિત્રો પાંચસો ને બાર જે છે ને એ ખરેખર શું છે ખબર છે આઠ નો ઘન છે તો આઠ નો ઘન પાંચસો બાર પણ આઠડા જેટલા દૂર રહીએ છીએ માટે આવું કંઈક સેટિંગ આપણે કરી શકીએ છીએ અહીંયા તેર વાળો એક સરસ મજાની મિત્રો સંખ્યા છે આપણને ખ્યાલ હશે કે વન થ્રી થ્રી વન આ જે વસ્તુ તમને દેખાય એને મિત્રો અગિયાર સાથે નિસ્બત છે એટલે કે નો ઘન છે બરાબર એટલે અહીંયા તમે જરાક ચેક કરશો તો બરોબર ધ્યાન રાખજો કે અગિયાર ના ઘન ની અંદર અગિયાર કાઢવાથી તમને વીસ મળે છે કેમ કે અગિયાર નો ઘન તો તેર એકત્રીસ હતો તો એની અંદર થી તમે અગિયાર જો બાદ કરી દો તો તમને તેર વીસ છે મિત્રો મળી રહ્યા છે ઓકે કઈ વાંધો નહીં ચાલો આગળ સાતસો ની આજુબાજુમાં ચેક કરીએ તો સાતસો ને ઓગણત્રીસ ખરેખર મિત્રો નવ નો ઘન છે નવ નો ઘન જે છે મિત્રો સાતસો ને ઓગણત્રીસ તો એની અંદર તમારે નવ જે છે મિત્રો ઉમેરવા પડે અહીંયા મિત્રો જરાક ચેક કરીએ તો બધાને ખબર છે કે દસ નો ઘન જે છે ને એ હજાર થાય અને એની અંદર એક દસ જો ઉમેરવામાં આવે તો મિત્રો તમને રોકડા દસ મળી રહેતા હોય તો સિમ્પલી ખ્યાલ આવી ગયો એક પરફેક્ટ જે છે મિત્રો ગાણિતિક રીઝન ચાલી રહ્યું છે તો આ બધાની અંદર જેનો ઘન કરો છો એટલા જ ઉમેરવામાં આવે છે જેનો ઘન કરો છો એટલા જ ઉમેરવામાં આવે છે જેનો ઘન કરો છો એટલા જ ઉમેરવામાં આવે છે આ એક જની અંદર મિત્રો તમે જોઈ શકો છો કે બાદબાકી કરવાથી મિત્રો જવાબ આવે છે તો આ જે છે મિત્રો કંઈક અલગ જે છે મિત્રો પડે છે એવું આપણે મિત્રો ચોક્કસ કહી શકીએ છીએ તો આ તો આવી રીતે જે છે મિત્રો આપણે નક્કી જે છે મિત્રો મોસ્ટ ઓફ કરવાનું હોય છે તો આની અંદરથી મિત્રો અલગ પડતી સંખ્યા જે છે એ તેર વીસ જે છે મિત્રો આપણે કહી શકીએ છીએ એટલે ચાર સંખ્યામાંથી ત્રણ માં શૂન્ય આવે છે કે ચાર સંખ્યામાંથી ત્રણ સંખ્યા બેકી છે એવું મિત્રો બેકી વાળું લોજિક જે છે એ મિત્રો નથી હોતું તમને દેખાતું હશે ને તોય પણ એની અંદર બીજું જે છે એ મિત્રો લોજિક જે છે એ હંમેશા હશે બરાબર તમે જોયું છે કે જે છેલ્લા પેપર ની અંદર તમને ખ્યાલ છે કે ચાર સંખ્યામાંથી ત્રણ બેકી હતી બધાને ખબર પડી હોય તો કેમ કે ત્રણ એની અંદર પાછળ બગડા હતા બરાબર માં બગડો નહોતો તો ઘણા બધા વિદ્યાર્થીઓએ કીધું કે આ બધી બેકી હતી એટલે અમે બેકી ટીક કરીને આવ્યા છીએ પણ જોયું તમે આન્સર કી વાળા એનું પ્રોપર જે મેથડ હતી ને કે એના જે અંકોના સરવાળા બાવીસ થવા જોઈએ બાવીસ થવા જોઈએ બાવીસ થવા જોઈએ તો એને મિત્રો સ્વીકાર્યું બરોબર તો એ ખરેખર આપણા કરતા એ મિત્રો સાચું કહેવાય એ પ્રશ્નને ધ્યાનમાં રાખીએ તો એ લોજિક જે છે એ ખરેખર યોગ્ય કહી શકાય છે તો મિત્રો સૌ પ્રથમ તો આજના આખા આખા મહા એપિસોડની અંદર મિત્રો જેને સંપૂર્ણ હાજરી આપી છે એને મિત્રો ખરેખર એક વખત હું ધન્યવાદ આપું છું સ્વાભાવિક છે કે વિદ્યાર્થી જીવનમાં થોડું કંટાળાજનક લાગતું હોય પરંતુ જે મિત્રો એ નોન સ્ટોપ વિડીયો જોયો છે એને મિત્રો સો ટકા આની અંદરથી ઘણું બધું શીખવા મળ્યું હોય છે જેનું કલેક્શન કદાચ આપણે કરીએ તો મિત્રો ઓછું પડે કેમ કે આની અંદર જે લોકોને આવડે છે એના માટે નવીનતા વાળું પણ મિત્રો ઘણું બધું હતું ઉપરાંત મિત્રો રીઝનિંગના તમામ તમામ ટોપિક જે છે એની મિત્રો સરસ મજાનો એક રિવિઝન જે છે મિત્રો તમને આની અંદરથી જોવા મળેલું છે તો તમામ મિત્રો માટે મારી મિત્રો એક જ ખાસ સલાહ છે કે તમે જે एग्जामની પાછળ પડેલા છો કે ભાઈ આ एग्जामનો વિડિયો મૂકો બિન સચિવાલયનો એ વિડીયો મૂકો તલાટીનો વિડીયો મૂકો મિત્રો બધી જ વસ્તુઓ સરખી છે એટલે એ વસ્તુ પહેલા મગજમાંથી કાઢી નાખો અને મિત્રો જે ચેનલની અંદર જેટલી પણ સિરીઝ મૂકેલી છે ઉપર બિન સચિવાલય લખેલું હોય કે તલાટી લખેલું હોય કે મિત્રો ગોણ સેવા લખેલું હોય કે પછી પીએસએ લખેલું હોય મિત્રો બે જ વિભાગ પાડો કે જો તમને ગણિત અને નો ફાવતું હોય તમે કાચા સંપૂર્ણ જો મિત્રો તમારે કોર્સ કરવાની ગણતરી હોય તો મિત્રો ટોટલ ટોટલ કોર્સ છે મિત્રો ફ્રી છે અને મિત્રો એકદમ સિમ્પલી તમને મળી જાય એના માટે સ્પેશિયલી આપણે એપ્લિકેશન બનાવેલી છે બરાબર એપ્લિકેશન મિત્રો આપણે શા માટે બનાવી તો એનું એક જ રીઝન હતું કે ઘણા બધા નવા વિદ્યાર્થીને અંદર મિત્રો પ્લે લિસ્ટ હોય છે બરાબર અને દરેક વખતે આવવાનું પાછું એ જવાનું એની તકલીફો દૂર એપ્લિકેશન બનાવી કેમ કે એપ્લિકેશન ની અંદર એટલી સરળતાઓ હોય કે વિડીયોમાં જાઓ ગણિતમાં જાઓ અથવા રીઝનિંગમાં જાઓ ટોપિક ને મિત્રો પસંદ કરો તો આવી રીતે મિત્રો તમે ટોટલ કોર્સ જે છે એ ટોટલી ફ્રી જે છે મિત્રો કરી શકો છો ગણિત અને રીઝનિંગ ના સારામાં સારા ગણાતા મિત્રો ટોટલે ટોટલ ટોપિકો જે છે મિત્રો એની અંદર ડીપ ની અંદર મિત્રો સમજાવીને મુકેલા છે બરોબર અને મિત્રો વાત નંબર બે કે જે લોકોને ગણિત અને રીઝનિંગ ફાવે છે પરંતુ એમને મિત્રો માત્ર માત્ર માનો કે રિવિઝન કરવું છે પ્રેક્ટિસ કરવી છે તો એના માટે મિત્રો બેસ્ટ માં બેસ્ટ વસ્તુ એક જ કહી શકાય જેનું નામ છે મિત્રો સિરીઝ બરોબર મેં ઘણી બધી વખત કીધું છે કે એપ્લિકેશન માં આપેલી તમામે તમામ સિરીજો મિત્રો વર્ગ 3 માટે મિત્રો મોસ્ટ ઓફ ઉપયોગી છે એટલે કે 100% ઉપયોગી છે એવું મિત્રો કહી શકાય તો મિત્રો સિરીજ ની ઉપર કોઈ પણ પ્રકારનો લેબલ મારેલું હોય લેબલ ને મિત્રો જવા દો અને એની અંદર પડેલું મટીરીયલ જે છે મિત્રો કરી નાખો તમામ પેટર્નો મિત્રો તમારી પાસે આવી જશે બરાબર કોઈ કોઈ પણ દાખલો એવો નહીં રહે દાખલો મિત્રો એક્ઝામ ની અંદર પૂછાતો હોય અને તમને મિત્રો ત્યાં નવીનતા લાગતી હોય તો મિત્રો તમામે તમામ પેટર્નો જે છે મિત્રો બધી સીજોમાં આવી જાય છે તો મિત્રો આપણા કોર્સના બે જ પ્રકારના ભાગ પડે છે કાં તો તમે ટોપિક પરથી જાઓ જો તમારે ગણિત અને રીઝનિંગ કાચું હોય તો એને સિલેક્ટ કરો જો ગણિત રીઝનિંગ તમારા ઓકે હોય તો મિત્રો સિરીઝોને ખાસ ચૂકતા નહીં કેમ કે સિરીઝ વસ્તુ મિત્રો એવી છે કે તમામે તમામ ગણિત અને રીઝનિંગના ટોપિકો પૂર્ણ કર્યા પછી જે પણ કાંઈ ખૂટતી વસ્તુ છે એ સો ટકા સિરીઝમાં પડેલી છે બરાબર અને જે સિરીઝમાં ખૂટી રહ્યું છે એ સો ટકા આવા મહા એપિસોડોની અંદર મિત્રો મૂકવામાં આવે છે એટલે મિત્રો અત્યાર સુધીના તમામે તમામ મહા એપિસોડની લિંક મિત્રો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ઉપરાંત આપણે એપ્લિકેશન અંદર સિરીઝમાં જાવ તો ત્યાં પણ મિત્રો તમને અત્યાર સુધીના ટોટલ માહ એપિસોડો જે છે મિત્રો ત્યાં ગોઠવેલા છે તો મિત્રો જે વિદ્યાર્થીઓની એક્ઝામ એકદમ નજીક છે એ મિત્રો સિમ્પલી સિરીઝમાં જઈને રિવિઝનના ફોલ્ડરની અંદર જતા રહેજો ને એની અંદરથી મિત્રો વિડિયો જોઈ રાખજો એમાં પણ મિત્રો ઘણી બધી પેટર્નો જે છે એકદમ ઓછા સમયની અંદર તમે મિત્રો કવર જે છે એ મિત્રો કરી શકવાના છો તો મિત્રો છેલે છેલે એટલું ખાસ કહું છું કે મિત્રો જે ટૂક સમયની અંદર બિન સચિવાલય લેવાવાની છે તો બિન વાળા ખાસ ધ્યાન રાખજો તમારી એક્ઝામ પાસ થવા માટે અથવા તો તમારી એક્ઝામમાં સારામાં સારા ગણિત અને અંદર માર્ક્સ લેવા માટે ટોટલી મટિરિયલ આની અંદર પડેલું છે મતલબ કે ટોટલ ટોપિક ના વિડીયો છે

મિત્રો જો અમારા વિડીયો તમને ગમતા હોય તો એની માટે વિડીયોને એક લાઇક આપશો કેમ કે લાઇક સેહત માટે ખરેખર સારી વસ્તુ છે મળીએ મિત્રો ફરીથી નેક્સ્ટ ટોપિક સાથે નવા મુદ્દા સાથે ત્યાં સુધી બધાને જય હિન્દ જય ભારત